સૌથી પહેલાં આપણે વાત કરીશું આપણો 70મા પ્રજાસત્તાક દિનની જે ભવ્ય ઉજવણી કરવામાં આવી એના સંદર્ભમાં ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ. હવે વિવિધ રાજ્યોની જે ઝાંખી ટેબલા દ્વારા રજૂ કરવામાં આવે છે, આ વખતે બધા જ રાજ્યોના જે ટેબલા હતા એમાં ગાંધી બાપુ જે છે પ્રમુખ સ્થાને છવાયેલા રહ્યા હતા. કેમ? કારણ કે આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનું વર્ષ છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. બીજું મહત્વની વસ્તુ ફ્રેન્ડ્સ, કે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થતી હોય છે ત્યારે જે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે? આપણા રાષ્ટ્રપતિ ફરકાવે છે, ધ્યાન રાખજો. પ્રધાનમંત્રી નહીં, કોણ? રાષ્ટ્રપતિ. હવે દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ આપણે વિશેષ અતિથિ, મુખ્ય અતિથિ જે હોય છે એ આ વખતે 26મી જાન્યુઆરી 2019ના રોજ મુખ્ય અતિથિ કોણ હતા પ્રજાસત્તાક દિનના? તો યાદ રાખજો, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા જી રહ્યા હતા. આ સિવાય મહત્વની એક વાત, આ તમને ઇમેજમાં ભાવના કસ્તુરીજી દેખાઈ રહ્યા છે. પહેલી વખત ઇતિહાસમાં એવું થયું ફ્રેન્ડ્સ કે કોઈ પુરુષ દળનું આગેવાની જે છે મહિલા દ્વારા કરવામાં આવી હોય. તો આર્મી દ્વારા આ પ્રથમ વખત, આર્મીની અંદર પ્રથમ વખત પ્રથમ મહિલા અધિકારી જેણે 144 પુરુષ સૈન્ય દળની પરેડનું નેતૃત્વ કર્યું, એટલે ભાવના કસ્તુરીજીનું નામ યાદ રાખજો. અને ભાવના કસ્તુરીજી વાત કરીએ તો ભારતીય આર્મી સર્વિસ કોર્પના તેઓ લેફ્ટનન્ટ છે, યાદ રાખજો. આગળ વાત કરીએ કે 70મા પ્રજાસત્તાક દિવસે કંઈક ખાસ થયું છે. આપણું સંરક્ષણ મંત્રાલયે જે નિર્મલા સીતારામનજી સંભાળે છે એમણે આપણો 70મા પ્રજાસત્તાક દિવસની જે ઝાંખી તમે એપ્લિકેશન દ્વારા ફરી પણ આગળ પણ ક્યારે પણ નિહાળી શકો એના માટે એક એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ એપ્લિકેશનનું નામ શું છે? તો આ એપ્લિકેશનનું નામ છે RDP India 2019. શું નામ આપવામાં આવ્યું છે? RDP India 2019. નેક્સ્ટ પ્રશ્ન આ સંદર્ભમાં જ છે. 26 જાન્યુઆરી 2019ના રોજ પ્રજાસત્તાક દિવસીય પરેડમાં જે ટેબલો પ્રતિનિધિત્વ હતું, એટલે કે જે ટેબલો હતો, કયા ટેબલાને પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યો છે ફ્રેન્ડ્સ? તો આ ટેબલો હતો ભારતીય કૃષિ સંશોધન પરિષદનો, યાદ રાખજો. કોનો હતો? ભારતીય કૃષિ અનુસંધાન અને સંશોધન પરિષદ જે છે એનો ટેબલો હતો. અને ગાંધીજી તમને દેખાઈ રહ્યા છે, કિસાન ગાંધીની જે થીમ હતી એમની. નેક્સ્ટ મહત્વના ન્યૂઝ આવ્યા હતા, જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર વિજેતા એવા કૃષ્ણા સોબતીજીનું 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે ફ્રેન્ડ્સ. મશહૂર લેખિકા અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા. હવે પ્રશ્ન ઊભો થાય છે, કૃષ્ણા સોબતીજીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા વર્ષે આપવામાં આવ્યો હતો? તો એમને આપવામાં આવ્યો હતો વર્ષ 2017નો જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે કૃષ્ણા સોબતીજીને આપવામાં આવ્યો હતો. 2018-2018નો જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે બહુ ચર્ચામાં રહ્યો હતો. આપણે બહુ લાંબી ડિસ્કશન પણ કરેલો છે, એના માટે સ્પેશિયલ વિડીયો પણ બનાવેલો છે. જો યાદ આવતું હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. કૃષ્ણા સોબતીજી યાદ રાખજો, હિન્દી ભાષાનો જે છે વાત કરીએ તો હિન્દી ભાષાના સાહિત્યકાર હતા તેઓ. એમનો જન્મ 18 ફેબ્રુઆરી 1924 અને સદગતિ 25 જાન્યુઆરી 2019. યાદ રાખજો, 1980માં એમની નવલકથા જિંદગીનામા માટે એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. તેમની નવલકથાઓ જે બહુ ફેમસ છે, મિત્રો મરજાની, ને હિન્દી સાહિત્યમાં લખાયેલી કેટલીક બોલ્ડ રચનાઓમાં સ્થાન મળ્યું છે. સૂરજમુખી કે અંધેરે, દિલો દાનિશ, જિંદગીનામા, એ લડકી, સમય સરગમ, કહેવાય કે ક્લાસિક, જો સાહિત્ય ક્ષેત્રમાં ક્લાસિકનો દરજ્જો તેમણે મેળવ્યો છે. આ સિવાય એમની એક બીજી રચના પણ છે, ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન. હવે એક ખાસ ધ્યાન રાખજો, આ એમની રચના છે, એની સાથે એમના જન્મનું પણ મહત્વ ધરાવે છે. એમનો જ્યારે જન્મ થયો હતો ત્યારે આપણું જે ગુજરાત જે છે પાકિસ્તાનનો હિસ્સો ગણાતો હતો, અને હવે જ્યારે ગુજરાત પાકિસ્તાન છે ગુજરાત હિન્દુસ્તાન થઈ ગયું, એટલા માટે એમણે લખ્યું હતું. હવે જ્ઞાનપીઠ પુરસ્કારના સંદર્ભમાં જે આપણે GK યાદ રાખવાનું છે કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? જી શંકર કુરુપજીને 1965માં મલયાલમ ભાષા માટે આપવામાં આવ્યો હતો. અને પ્રશ્ન પૂછાય, હિન્દી ભાષાનો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? સુમિત્રાનંદ પંત. કોને આપવામાં આવ્યો હતો? સુમિત્રાનંદ પંતજીને આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ વાત કરીશું 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે છે એમના દ્વારા ભારત રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી. એમાં 3 હસ્તીઓના નામ સર્વોચ્ચ સન્માન માટે જાહેર કરવામાં આવ્યા હતા. તો યાદ રાખજો, 2019માં કેટલા લોકોને, કેટલી વિભૂતિઓને જે છે ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે? 3, એમાંથી 2ને મરણોપરાંત અને 1 હજી જીવિત છે, યાદ રાખજો. જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ
રાજનેતા પ્રણવ મુખર્જી સિવાય બાકીના બે જે નામ છે, નિષ્ઠાવાન સમાજસેવક નાનાજી દેશમુખ અને મશહૂર લોકગાયક ડૉક્ટર ભૂપેન હજારિકા, આ ત્રણેય વિભૂતિઓને જે છે ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. બીજો મહત્વનો પ્રશ્ન જે વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે ફ્રેન્ડ્સ, કઈ તારીખે વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ફ્રેન્ડ્સ, યાદ રાખજો, દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ કોની યાદમાં? લુઈસ બ્રેઇલની જે યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત તરફથી વાત કરીએ તો એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે આપણા ગુજરાતની અંદર કયા જિલ્લામાં એમ્સ હોસ્પિટલની સ્થાપનાને મંજૂરી પ્રાપ્ત થઈ છે? તો યાદ રાખજો, રાજકોટ ખાતે એમ્સની મંજૂરીની જે છે એ એક્સેપ્ટ થઈ ગયું છે. એટલે કે હવે આવનારા સમયમાં 800 થી 1000 પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક એમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે બનવા જઈ રહી છે. ત્યાર પછી વાત કરીએ છીએ કે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને આ ગરીબ કલ્યાણ મેળાનું જે છે 11મું, યાદ રાખજો, 11મું ગરીબ કલ્યાણ મેળો હતો. એમાં આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા કઈ જગ્યાએથી 11મા ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો? તો પોરબંદર ખાતેથી. કઈ જગ્યાએથી? પોરબંદર ખાતેથી કરવામાં આવ્યો. નેક્સ્ટ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પતંગ દિવસ એ પણ જાન્યુઆરી મહિનામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2019 એનો પ્રારંભ વર્ષ 1989થી કરવામાં આવ્યો છે. તો યાદ રાખજો, 6 જાન્યુઆરીના રોજ આપણા રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાલી જગ્યામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો એમણે કરાવ્યો હતો. ફ્રેન્ડ્સ, તો યાદ રાખજો, આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની 30મી આવૃત્તિ હતી. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2019માં 30મું વર્ઝન છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને શરૂઆત પૂછાય તો આપણે જવાબ લખીશું 1989ની. આગળ વાત કરીશું મહાનતમ બેટ્સમેન જેમનું નામ છે સચિન તેંડુલકર અને એમના ગુરુ જેમનું નામ છે રમાકાંત આચરેકર, એમનું સદગત અવસાન થયું છે. યાદ રાખજો, 2 જાન્યુઆરી 2019ના રોજ, યાદ રાખજો ક્યારે, 2 જાન્યુઆરી 2019ના રોજ જે છે એમનું અવસાન થયું છે. ફ્રેન્ડ્સ, તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. દંતકથા સમાન સચિન તેંડુલકરજીના ગુરુજી, એના માટે આપણે જે ધ્યાન રાખવાનું છે કે એમના રમાકાંત આચરેકરજી જે છે એમને દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષે આપવામાં આવ્યો હતો? 1990માં. અને એમને પદ્મશ્રી ખિતાબથી 2010માં નવાજવામાં આવેલા છે. અને અહીંયા ફ્રેન્ડ્સ સાથે જે કરેક્શન છે 2019 છે એ ધ્યાન રાખી લેજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હવે વાત કરીએ, આપણું ઇસરો હંમેશા ચર્ચામાં રહે છે. ઇસરોનું 2019માં પહેલું મિશન સફળ રહ્યું. PSLV-C કયા દ્વારા કલામસેટ અને માઇક્રોસેટ આર નામના બે ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા લોન્ચિંગ સેન્ટરથી PSLV-C-44 લોન્ચ કરવામાં આવ્યો? ફ્રેન્ડ, અહીંયા જવાબ પણ મેં લખી દીધો. PSLV-C-44 જે છે લોન્ચ કરવામાં આવ્યો, એની મદદથી કલામસેટ અને માઇક્રોસેટ આર જે છે એ બે નવા ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે. અને યાદ રાખજો, 2019માં પહેલું લોન્ચ હતું એટલે યાદ રાખવાનું છે. અને બીજી મહત્ત્વની વાત કે આની અંદર જે આ રોકેટ એન્જિનનો ઉપયોગ કરવાની, એની અંદર જે પૂર્જા જૂના ઉપયોગ કરવામાં આવે છે એટલે ફર્સ્ટ ફ્લાઇટ ઓફ PSLV-DL નામ આપવામાં આવ્યું છે એની અંદર. ક્લિયર? માઇક્રોસેટ આર વાત કરીએ, એક ઇમેજિન સેટેલાઇટ છે. અને કલામસેટ જે છે એ જે છે પહેલો એવો છે કે જે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે અને એને લોન્ચ કરવામાં આવ્યો છે. તો PSLV-ની આપણે ડિટેલ આપણે ઓલરેડી આગળ જોયેલી છે એટલે બહુ ચર્ચા નથી કરતો, પણ કલામસેટ જે છે એ ખાસ ધ્યાન રાખજો. એનું નામ જે છે ડૉક્ટર APJ અબ્દુલ કલામના નામ પરથી આપવામાં આવ્યું છે. એક નેનો સેટેલાઇટ છે, 2 મહિના તેનું આયુષ્ય 2 મહિના જેટલું છે. સૌથી હલકો ઉપગ્રહ પણ કહેવાઈ રહ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન જે તમારી સ્ક્રીન પર આવી રહ્યો છે ફ્રેન્ડ્સ, કોની નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો એ આપણો જવાબ આવશે સુધીર ભાર્ગવ સાહેબની જે છે નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 15મા પ્રવાસી ભારતીય દિવસ 2019માં કઈ જગ્યાએ એનું આયોજન કરવામાં આવ્યું? ફ્રેન્ડ્સ, તો એનું આયોજન કરવામાં આવ્યું 15મા પ્રવાસી ભારતીય દિવસનું, એ તમારે મને કમેન્ટ બોક્સમાં નહીં, ચલો જવાબ જણાવી દઉં છું, વારાણસી ઉત્તર પ્રદેશ. ક્યારે, કઈ જગ્યાએ? વારાણસી ઉત્તર પ્રદેશમાં એનું આયોજન કરવામાં આવ્યું છે. આતંકવાદનો રસ્તો છોડીને સેનામાં જોડાયેલા લાન્સ નાયક નજીર વાણી, યાદ રાખજો આમનું નામ, યાદ રાખજો, લાન્સ નાયક નજીર વાણીજીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યો છે, એ યાદ રાખજો. ફ્રેન્ડ્સ, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે આપણા દેશમાં કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આપણા દેશની અંદર 24 જાન્યુઆરીના રોજ. ક્યારે ઉજવવામાં આવે છે? 24 જાન્યુઆરીના રોજ. અને સાથે સાથે નેશનલની સાથે આંતરરાષ્ટ્રીય પણ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 11 ઓક્ટોબર. હવે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની થીમ પણ યાદ રાખી લેજો, એમ્પાવરિંગ ગર્લ્સ ફોર અ બ્રાઇટર ટુમોરો.
હવે વાત કરીએ કે ભારતમાં જે ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે કઈ તારીખે રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, મતદાતા દિવસ, તો યાદ રાખજો 25 જાન્યુઆરી જે છે આપણા દેશની અંદર નેશનલ વોટર્સ ડે તરીકે ઉજવાય છે. આ વખતે એનો વિષય હતો નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જે છે કેટલી શ્રેણીમાં આપવામાં આવે છે, તો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ટોટલ 2 શ્રેણીમાં આપવામાં આવે છે. આગળ વાત કરીશું 15મો ભારતીય પ્રવાસી દિવસ તો આઈ ગયો ફ્રેન્ડ્સ, એના વિશેની ડિટેલ જે છે આ વખતે ખાસ અહીંયા આપણે જે ધ્યાન રાખવાનું છે એમાં મુખ્ય અતિથિ કોણ હતા, તો શ્રી પ્રવીણ જગન્નાથજી. એ કયા દેશના વડાપ્રધાન છે, તો મોરિશિયસના છે, એ પણ યાદ રાખજો. અને એકચ્યુઅલીમાં જે છે 2019 આવશે, અહીંયા 2019માં પ્રવાસી ભારતીય દિવસનું સૂત્ર શું હતું, 2018 પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો એ હતું રોલ ઓફ ઇન્ડિયન ડાયસ્પોરા ઇન બિલ્ડિંગ ઓફ ન્યૂ ઇન્ડિયા. કઈ તારીખે ઉજવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ, તો 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. 9 જાન્યુઆરીના રોજ કેમ, કારણ કે 9 જાન્યુઆરીનો દિવસ હતો 1915માં જ્યારે સાઉથ આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા આવ્યા હતા, એટલા માટે યાદ રાખજો. અને દર 2 વર્ષે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવે છે. ગાંધી નિર્વાણ દિન ક્યારે ઉજવવામાં આવે છે, શહીદ દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે, તો યાદ રાખજો 30 જાન્યુઆરીના રોજ આપણે ગાંધી નિર્વાણ દિન તરીકે ઉજવીએ છીએ. સવારે 11 વાગે આખા દેશની અંદર 2 મિનિટનું મૌન પાળવાની પ્રથા છે, એ પણ યાદ રાખવાનું છે. બીજી મહત્વની વસ્તુ 30 જાન્યુઆરી 1948 ગાંધીજીનો નિર્વાણ દિવસ વખતે એ દિવસ કયો હતો, શુક્રવાર હતો ફ્રેન્ડ્સ. આ સાથે ગાંધી નિર્વાણ દિવસ જે છે આપણા માટે ચર્ચામાં હતો એનું કારણ છે ફ્રેન્ડ્સ, 30 જાન્યુઆરી 2019ના રોજ આપણા પ્રધાનમંત્રી મોદીજી મનમોહનસિંહ યાદ આવી ગયા એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના લીધે, તો રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહનું સ્મારકનું એમણે લોકાર્પણ કર્યું. કઈ જગ્યાએ, નવસારી જિલ્લાના દાંડી ખાતે. આ સ્મારકની અંદર વાત કરીએ મહાત્મા ગાંધીજી અને તેમની સાથે દાંડી પદયાત્રામાં સામેલ 80 સત્યાગ્રહીઓની જે મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ સ્મારકની વાત કરીએ તો 1930ની જે ઐતિહાસિક આપની ઘટના બની હતી મીઠા સત્યાગ્રહની, દાંડી યાત્રાની ઘટનાઓ દર્શાવતું અને કથાઓ દર્શાવતા ટોટલ 24 ભિત્તચિત્રો પણ રજૂ કરવામાં આવ્યા છે. દાંડીકૂચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે કરી હતી, અમદાવાદથી 12 માર્ચ 1930ના રોજ કરી હતી. ત્યાર પછી 14 માર્ચના રોજ બીજા 2 સાથીઓ ઉમેરાયા અને ટોટલ 80 સભ્યો થયા. અને આ યાત્રા જે છે 6 એપ્રિલ 1930ના રોજ પૂર્ણ થઈ, જ્યારે નવસારી નજીક આવેલા દરિયા કિનારામાં દાંડી ગામે તેમણે પૂરી કરી હતી. અને એ વખતે સવારનો સમય. ભારતના કયા રાજ્યો સાથે બાંગ્લાદેશ જે છે સરહદ શેર કરે છે ફ્રેન્ડ્સ, તો યાદ રાખજો ભારતના ઉપરોક્ત બધા જ, એટલે કે ત્રિપુરા, મિઝોરમ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, આ બધા જ રાજ્યો સાથે બાંગ્લાદેશ જે છે સરહદ બનાવે છે. તો ત્રિપુરા, મિઝોરમ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, ખાસ યાદ રાખજો. આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ ઇયર તેમજ મહિલા ઓડીઆઈ પ્લેયર ઓફ ધ ઇયરના ખિતાબથી કયા ભારતીય ખેલાડીને, કઈ ભારતીય મહિલા ક્રિકેટરને નવાજવામાં આવે છે, તેમનું નામ યાદ રાખવાનું છે, સ્મૃતિ મંધાનાજી. કોણ છે? સ્મૃતિ મંધાનાજી. કયા રાજ્યની સરકાર જે છે એમણે આધ્યાત્મિક વિભાગ નામનું એક નવું જ વિભાગ બનાવ્યું છે ફ્રેન્ડ્સ, તો એ છે મધ્યપ્રદેશની સરકાર. કોણ છે? મધ્યપ્રદેશની સરકાર. અને હેપીનેસ ડિપાર્ટમેન્ટ, આનંદ વિભાગ બનાવનાર પણ કઈ રાજ્યની સરકાર હતી? મધ્યપ્રદેશની સરકાર હતી. મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપની 3જી આવૃત્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તેનું આયોજન કરવામાં આવ્યું કર્ણાટક રાજ્યની અંદર. અને હાલમાં બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ જે છે એના અધ્યક્ષ છે ગોડાસરા સાહેબ. અને મહત્વની વાત કરીએ કે જે એના માટે જે આવક મર્યાદા જે છે 3 લાખથી વધારીને 4.5 લાખ રૂપિયા કરવામાં આવે છે, એ પણ યાદ રાખજો. અને ઉચ્ચ અભ્યાસમાં વિદેશ જવા માટે 15 લાખની જે લોન છે આપવામાં આવે છે, એના માટે પણ આવક મર્યાદા 4.5 લાખથી 6 લાખ કરવામાં આવી છે. આપણા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કોણ સંભાળે છે? ઈશ્વરભાઈ પરમાર સંભાળે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે જાણીતા અભિનેતા અને લેખક કાદર ખાનજીનું કેનેડાની એક હોસ્પિટલમાં નિધન થયું. હવે પ્રશ્ન ઉભો થાય કે તેમનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જન્મ થયો હતો કાબુલ, અફઘાનિસ્તાન. ક્યારે? 11 ડિસેમ્બર 1937ના રોજ. આઈસીસી T20માં પસંદગી પામનાર પ્રથમ બાંગ્લાદેશી મહિલા ક્રિકેટ ખેલાડી કોણ છે? તો એમનું નામ છે રૂઆના અહમદ. કોણ છે? રૂઆના અહમદ. કયા 2 દેશ છે જેમણે સત્તાવાર રીતે યુનેસ્કો એટલે કે સંયુક્ત રાષ્ટ્રનું શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક સંગઠન જે છે એમાંથી અલગ થઈ ગયા છે હવે? તો એ 2 દેશનું નામ છે અમેરિકા અને ઇઝરાયલ. શું નામ છે? અમેરિકા અને ઇઝરાયલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી 2019ના રોજ પંજાબના ફગવાડામાં આવેલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની અંદર ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરાવે છે.
હવે પ્રશ્ન ઉભો થાય છે, કયા નંબરની ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો 106 નંબરનું. હવે પ્રશ્ન પૂછાય કે એનો વિષય શું હતો? ભાવિ ભારત, વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રશ્ન પૂછાય કે 105મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? મણિપુર સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે. ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો એ બનાવવામાં આવ્યા છે ફ્રેન્ડ્સ, સૌરભ કુમારજીને. કોને બનાવવામાં આવે છે? સૌરભ કુમારજીને. કોને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? તો રેલવે બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે વીકે યાદવ, વિનોદ કુમાર યાદવજીને બનાવવામાં આવ્યા છે. આમના પહેલા હતા અશ્વની લોહાનીજી. તો બંધારણીય સુધારો કાયદો 103 અંતર્ગત સવર્ણોને કેટલા ટકા અનામત આપવાની મંજૂરી કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે 10%. કેટલો છે? 10%. અને જે શરતો છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું છે. આપણે ગુજરાત રાજ્યની અંદર માત્ર એક જ જોગવાઈ છે, વાર્ષિક આવક કુટુંબની કેટલી હોવી જોઈએ? 8 લાખ. જાતિ સમાનતાને સમર્થન આપવા માટે કયા રાજ્યની મહિલાઓએ જે છે 620 કિલોમીટરની લાંબી દિવાલ બનાવી હતી? તો એ બનાવી હતી કેરળ રાજ્યની મહિલાઓ દ્વારા. સંવાદ વિથ સ્ટુડન્ટ નામનું એક પ્લેટફોર્મ જે છે કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો આ શરૂ કરવામાં આવ્યું છે ઈસરો દ્વારા. કઈ સંસ્થા દ્વારા? ઈસરો દ્વારા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે જસ્ટિસ અર્જન કુમાર સિકરીજીની. રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ભારત અને એશિયાનો સૌ પ્રથમ કેન્દ્ર છે. આ ટૂંક સમયમાં કઈ જગ્યાએ શરૂ થવા જઈ રહ્યો છે? તો આ શરૂ થવા જઈ રહ્યો છે પટના બિહાર ખાતે. નવી દિલ્હી ખાતે જે પુસ્તક મેળાનું આયોજન થયું એની આ 27મી આવૃત્તિ. અને આ 27મી આવૃત્તિનો વિષય શું હતો ફ્રેન્ડ્સ? તેનો વિષય હતો ખાસ જરૂરિયાતવાળા વાચકો. વર્લ્ડ ડે ફોર વોર ઓર્ફન્સ ક્યારે ઉજવાય છે ફ્રેન્ડ્સ? તો વર્લ્ડ ડે ફોર વોર ઓર્ફન્સ જાન્યુઆરી 6 રોજ. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયન ક્રિકેટ ટીમનું નામ શું છે? તો એ તો છે આપણી ભારતની ક્રિકેટ ટીમ છે ફ્રેન્ડ્સ. સ્પેસ ક્રાફ્ટ ચાંગ E4 કયા દેશનું છે ફ્રેન્ડ્સ? તો સ્પેસ ક્રાફ્ટ ચાંગ E4 જે છે એ ચીનનું છે ફ્રેન્ડ્સ. અને ઘણા કારણોસર ચર્ચામાં રહ્યું છે, આપણે ડેલી કરંટ અફેર્સમાં ઘણી લાંબી એની ચર્ચા કરેલી છે, તો એ ખાસ તમને યાદ હશે ફ્રેન્ડ્સ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની જે બીજી આવૃત્તિનું આયોજન 9-20 જાન્યુઆરી 2019 સુધી કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તેનું કરવામાં આવ્યું પુણે મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું. અને એમાં પહેલા નંબરે વિજેતા પણ કોણ બન્યું છે? પુણે મહારાષ્ટ્ર જ બન્યું છે. અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જે છે એનું કયા નંબરનું મેમ્બર બન્યું છે ફ્રેન્ડ્સ? તો યાદ રાખજો અમેરિકા ICCનું 105મા નંબરનું મેમ્બર બન્યું છે. નેક્સ્ટ પ્રશ્ન. તો ચલો, રાષ્ટ્રીય સોલર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનું નામ શું છે જેમની નિમણૂક વૈશ્વિક સોલર કાઉન્સિલના અધ્યક્ષ પદે કરવામાં આવી છે? તેમનું નામ છે પ્રણવ આર મહેતા. શું નામ છે? પ્રણવ આર મહેતા. યાદ રાખજો પ્રથમ ભારતીય પણ બની ચૂક્યા છે. અને સોલર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રણવ આર મહેતાજીને ઓળખવામાં આવે છે. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હિન્દી દિવસ જે છે 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. એક પોર્ટલ છે WWW Web Wonder Woman નામનું એક ઓનલાઈન અભિયાન જે છે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો આ શરૂ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા, જે મેનકા સંજય ગાંધીજી સંભાળે છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ જેટલે આપણે કહીએ છીએ કેગ, એ બહુ ચર્ચામાં છે. એમણે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ પર એક અહેવાલ રજૂ કર્યો, સાથે સાથે કેગનો અહેવાલ જે છે રાફેલ ડીલ પર પણ આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2.86% જે છે ઓછા ભાવે ડીલ કરવામાં આવી છે 36 લડાકુ વિમાન માટે. હવે પ્રશ્ન ઉભો થાય છે કે કેગના કોણ છે અત્યારે હાલ આપણા કેગ? તો એ છે રાજીવ મહર્ષિ સાહેબ. કોણ છે આપણા? રાજીવ મહર્ષિ સાહેબ. વી આર ડિસ્પ્લેસ્ડ માય જર્ની એન્ડ સ્ટોરીઝ ફ્રોમ રેફ્યુજી ગર્લ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ આ પુસ્તકના લેખક કોણ છે? તો મલાલા યુસુફઝઈ. કોણ છે ફ્રેન્ડ્સ? મલાલા યુસુફઝઈ. 1863ની 12મી જાન્યુઆરીએ જન્મેલા નરેન્દ્રનાથ આગળ જતા સ્વામી વિવેકાનંદ નામે પ્રખ્યાત થયા. 2019માં તેમની કઈ જન્મજયંતિ હતી ફ્રેન્ડ્સ 12મી જાન્યુઆરીના રોજ? તો યાદ રાખજો એમની 156મી જન્મજયંતિ હતી. સદગત ક્યારે થયું હતું? 4 જુલાઈ 1902ના રોજ. એક પ્રશ્ન એમના સંદર્ભમાં પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે, રાષ્ટ્રીય યુવા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એમના જન્મ દિવસે એટલે કે 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા કેટલા શહેરો માટે પ્રદૂષણનો સામનો કરવા માટે એક 5 વર્ષની પંચવર્ષીય યોજના શરૂ કરી છે? ટોટલ 102 શહેરોમાં પ્રદૂષણનો સામનો કરવા માટે પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી છે. આ પ્રોગ્રામને નામ આપવામાં આવ્યું છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. શું રાખવામાં આવ્યું છે? નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. 2020 ટોક્યો ઓલિમ્પિક્સ માટે સેવ ધ મિશન કોને નિયુક્ત કરવામાં આવે છે? તો આ નિયુક્ત કરવામાં આવે છે ફ્રેન્ડ્સ બીરેન્દ્ર પ્રસાદ વૈશ્યજીને. સૌથી શક્તિ હેલ્લી પાસપોર્ટ ઇન્ડેક્સની જો વાત કરું ફ્રેન્ડ્સ, તેમાં કયો દેશ જે છે એને ટોચની સ્થિતિ જાળવી રાખી છે? તો હેલ્લી પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર જાપાન જે છે એને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. હેલ્લી પાસપોર્ટ ઇન્ડેક્સમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટની અંદર ભારતનો ક્રમ 79મા નંબરનો છે ફ્રેન્ડ્સ. ઓડિશાના કટકમાં યોજાયેલી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે 80મી આવૃત્તિ હતી, એમાં પુરુષોની કેટેગરીમાં કોણે 9મી વખત જીતીને એક ઇતિહાસ બનાવી દીધો? તો અચંતા શરત કમલજી જે છે એમણે 9મી વખત રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતીને એક ઇતિહાસ બનાવી દીધો છે. લોકતંત્ર સૂચકાંક 2018માં ભારતનું સ્થાન કયા નંબરનું છે? તો ભારતનું સ્થાન 41મા નંબરનું છે. પહેલા નંબર પર નોર્વે, બીજા નંબર પર આઇસલેન્ડ, ત્રીજા નંબરે સ્વીડન. ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને અન્ય એક રાજ્ય, ટોટલ 6 રાજ્યોએ ભેગા થઈને રેણુકાજી ડેમ બહે હેતુ પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ 6ઠા નંબરનું રાજ્ય કયું છે? તો 6ઠા નંબરનું રાજ્ય છે ઉત્તરાખંડ. ટોટલ 6 રાજ્ય થયા રેણુકાજી ડેમ બહે હેતુ પ્રોજેક્ટ માટે. કયા કયા? ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડ. યુનિવર્સલ બેઝિક ઇન્કમ UBI એનું પૂર્ણ નામ પણ યાદ રાખી લેજો. આ યોજનાને 2022 સુધીમાં અમલમાં મૂકનાર પ્રથમ ભારતીય રાજ્યનું નામ, તેનું નામ છે સિક્કિમ. શું છે? સિક્કિમ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની જો વાત કરીએ તો એના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ICCના નવા CEO જે છે કોણ હશે, એટલે કે કોને નિયુક્ત કરવામાં આવશે ફ્રેન્ડ્સ? તો આ હશે ફ્રેન્ડ્સ મનુ સહાનીજી. કોણ છે? મનુ સહાનીજી, જે હવે નવા CEO બનશે. અત્યારે હાલ કોણ છે? ડેવિડ રિચર્સન છે, જેમનું જગ્યા સ્થાન લેશે. જલ્લિકટ્ટુ ઉત્સવનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો આનું આયોજન કરવામાં આવે છે તામિલનાડુ રાજ્યની અંદર. કયા રાજ્યની અંદર કરવામાં આવે છે ફ્રેન્ડ્સ? તામિલનાડુ રાજ્યની અંદર. વિશ્વનો બીજો સૌથી નાનો ગ્રાન્ડમાસ્ટર બનીને તેમજ ભારતનો સૌથી નાનો ગ્રાન્ડમાસ્ટર બની ગયો છે નીચેનામાંથી ખેલાડી. તો એ ચેસની રમતના ખેલાડી છે ગુકેશ દોમારાજુજી, જે છે એ ભારતના સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર બની ચૂક્યા છે અને વિશ્વના બીજા નંબરના, અને ભારતના તેઓ 59મા નંબરના ગ્રાન્ડમાસ્ટર પણ છે. ફિલિપ કોટલર રાષ્ટ્રપતિ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? તો આ પ્રાપ્ત થયો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પ્રાપ્ત થયો છે. માનવ અધિકાર માટે સમર્પિત વિશ્વનું પ્રથમ ટેલિવિઝન ચેનલ કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું છે? તો આનું લોન્ચિંગ જે છે લંડન ખાતે કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. પ્રધાનમંત્રીજીની વાત કરીએ તો 19 જાન્યુઆરીના રોજ નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા જે છે એનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું? તેનું ઉદ્ઘાટન એમણે મુંબઈ ખાતે કર્યું. કઈ જગ્યાએ? મુંબઈ ખાતે. નેક્સ્ટ પ્રશ્ન છે જય કિસાન ઋણ મુક્તિ યોજના આ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? અને શરૂ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા. નેક્સ્ટ પ્રશ્ન આપણી સ્ક્રીન પર છે. 7 શિખરો અને 7 જ્વાળામુખી શિખરો સર કરનાર વિશ્વના સૌથી યુવાન પર્વતારોહીનું નામ શું છે? તેમનું નામ છે સત્યરૂપ સિદ્ધાંતજી. વિનેશ ફોગાટ કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે? બહુ ચર્ચામાં છે, યાદ રાખજો. તો એ જે છે રેસલિંગની રમતના ખેલાડી છે આપણા દેશના, યાદ રાખજો, લોરેન્સ વર્લ્ડ સ્પોર્ટ પુરસ્કાર માટે નામાંકિત થનાર પ્રથમ ભારતીયનું નામ કહો તો યાદ આવશે વિનેશ ફોગાટજી. ગાંધી શાંતિ પુરસ્કારની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? તો આની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 1995માં. ક્યારે? વર્ષ 1995માં. કેમ અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છે? 2015, 2016 અને 2017 અને 2018 માટે જે છે ગાંધી શાંતિ પુરસ્કારની જે છે અનાઉન્સમેન્ટ ઘોષણા કરવામાં આવી છે, એટલા માટે આ ચર્ચામાં છે. નેક્સ્ટ પ્રશ્ન જે આપણી સ્ક્રીન પર આવી ગયો છે ફ્રેન્ડ્સ કે આઇમ્બેક્સ સૈન્ય કવાયત ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો ભારત અને મ્યાનમાર વચ્ચે થાય છે ફ્રેન્ડ્સ. પ્રથમ એક દિવસીય કાચબા મહોત્સવનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો આનું આયોજન કરવામાં આવ્યું પુરી ખાતે. કઈ જગ્યાએ? પુરી એટલે કે ઓડિશા ખાતે. કઈ જગ્યાએ? ઓડિશા રાજ્યની અંદર. પ્રધાનમંત્રી મોદીજી દ્વારા હજીરા ખાતે, સુરતના હજીરા ખાતે, સોરી પ્રશ્ન જવાબ બોલ્યો, એલ એન્ડ ટી આર્મ સિસ્ટમ સંકુલનું ઉદ્ઘાટન હજીરા ખાતે કરવામાં આવ્યું. હવે પ્રશ્ન ઊભો થાય છે કઈ જગ્યાએ છે? તો ગુજરાતના સુરત જિલ્લામાં આવેલું છે. આગળ વાત કરીશું હજીરામાં નિર્મિત સ્વદેશી ટેકનોલોજી આધારિત સેલ્ફ પ્રોપેલ્ડ ટેન્ક K9 વજ્ર
એનું પ્લેસ ઓફ ઓરિજન કઈ જગ્યાનું છે? તો એનું પ્લેસ ઓફ ઓરિજન છે દક્ષિણ કોરિયાનું. કઈ જગ્યાનું છે? દક્ષિણ કોરિયાનું. કયા બે દેશ માટે આધાર કાર્ડ જે છે હવે માન્ય દસ્તાવેજ બની ગયો છે? તો એ નેપાળ અને ભૂતાન માટે આધાર કાર્ડ જે છે માન્ય દસ્તાવેજ બની ગયો છે. સિદ્ધગંગા મઠ કયા રાજ્યમાં આવેલું છે? તો આ આવેલું છે ફ્રેન્ડ્સ કર્ણાટક રાજ્યની અંદર. કઈ જગ્યાએ આવેલું છે? કર્ણાટક રાજ્યની અંદર. કેમ ચર્ચામાં છે? કારણ કે સિદ્ધગંગા મઠના પ્રમુખ શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીનું 111 વર્ષની વયસ નિધન થયું હતું, એટલા માટે ચર્ચામાં છે. હવે વાત કરીએ કે સાઉથ આફ્રિકાના ક્રિકેટર છે જેમનું નામ છે હાસિમ અમલાજી, જેમણે વિરાટ કોહલીજીનો રેકોર્ડ તોડ્યો છે 27 વનડે સદીનો, એટલે કે ફાસ્ટેસ્ટ 27 વનડે સદી કરવા માટે એમણે વિરાટ કોહલી કરતાં પણ ઓછી ઇનિંગ રમ્યા છે. અમલાજી વાત કરીએ તો 167 ઇનિંગમાં કર્યું છે, વિરાટ કોહલીજીએ 169 ઇનિંગમાં કરી છે. સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન જેને આપણે યુનેસ્કો તરીકે ઓળખીએ છીએ, એના દ્વારા કયા શહેરને 2020 માટે વિશ્વની રાજધાની તરીકે રૂપમાં રાજધાનીના રૂપમાં નામાંકિત કર્યું છે? તો એ છે રિયો ડી જનેરિયો. કયો છે? રિયો ડી જનેરિયો. 21 જાન્યુઆરી 2019 રોજ મણિપુર, મેઘાલય અને કયા રાજ્ય જે છે, યાદ રાખજો, 21 જાન્યુઆરી 2019 રોજ મણિપુર મેઘાલય સાથે કયા અન્ય રાજ્યએ પોતાનો રાજ્ય સ્થાપના દિવસ ઉજવ્યો? તો એ રાજ્યનું નામ છે ત્રિપુરા. કોણે છે? અને આ ત્રણેય રાજ્યોએ પોતાનો 47મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો એના ત્રણ પ્રમુખ પુરસ્કાર, અને આ ત્રણ પ્રમુખ પુરસ્કાર જીતનારો દુનિયાનો એકમાત્ર ખેલાડીનું નામ શું છે? તેમનું નામ છે વિરાટ કોહલીજી. કોનું નામ છે? ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઇયર, ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ અને વન ડે પ્લેયર ઓફ ધ ઇયર, ત્રણે ત્રણ ખિતાબ જે છે પોતાના નામે કર્યા એમણે. આ સિવાય વાત કરીશું સીએન રાવ સાહેબની, વાત કરીશું ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવજીની, વાત કરીશું તો સાયન્સ યુનિવર્સિટીમાંથી માનદ ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત છે. તો યાદ રાખજો એમને પુરસ્કાર આપવામાં આવ્યો છે સામગ્રી સંશોધન માટે, પ્રથમ શેખ સાઉદ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યો છે. 2014માં વિરાટ સચિન તેંડુલકરની સાથે સાથે એમને પણ ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો, એ પણ ખાસ યાદ રાખજો. સીવી રામન અને એપીજે અબ્દુલ કલામ પછી માત્ર ત્રીજા વૈજ્ઞાનિક છે જેમને આ પુરસ્કારથી, ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હોય. ફ્રેન્ડ્સ, પ્રધાનમંત્રીજીની વાત કરીએ તો એમણે લાલ કિલ્લા પરથી સુભાષચંદ્ર બોઝની કઈ જન્મજયંતિના પ્રસંગે સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? તો સુભાષચંદ્ર બોઝજીની 122મી જન્મજયંતિના સંદર્ભમાં. જન્મ ક્યારે થયો હતો? 23 જાન્યુઆરી 1897 રોજ. અને મૃત્યુ અવસાનની વાત કરીએ તો 18 ઓગસ્ટ 1945. પક્કે પાગા હોર્નબિન ફેસ્ટિવલ જે છે એને કયા રાજ્ય દ્વારા હવે પોતાના રાજ્યનો રાજ્ય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો છે? તો આ ઘોષિત કરવામાં આવ્યો છે અરુણાચલ પ્રદેશની સરકાર દ્વારા. કોના દ્વારા? અરુણાચલ પ્રદેશે આવું જાહેર કર્યું છે. ખાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો ખાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ સિક્કિમ રાજ્યની અંદર આવેલું. ક્યાં આવેલું છે? સિક્કિમ રાજ્યની અંદર આવેલું છે. કયા સાહિત્યકારને 2017 માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું છે? તો આ સાહિત્યકારનું નામ છે ગુજરાતી સિતાંશુ યશચંદ્રજી. કોણ છે? સિતાંશુ યશચંદ્રજી. અને યાદ રાખજો એમના વખાર કાવ્ય સંગ્રહને આપવામાં આવે છે. વૈશ્વિક પ્રતિભા સ્પર્ધાત્મક રેન્કિંગની અંદર ભારત 80મા નંબર પર છે. યાદીની અંદર ટોચના ત્રણ દેશોની વાત કરો તો સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર પર છે. પ્રથમ ભારતીય ન્યૂઝપેપર જેમ્સ ઓગસ્ટ હિક્કી દ્વારા 29 જાન્યુઆરી 1780 રોજ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આનું નામ શું રાખવામાં આવ્યું હતું? ફ્રેન્ડ્સ, આનું નામ રાખવામાં આવ્યું હતું એ વખતે બંગાળ ગેજેટ. શું નામ આપવામાં આવ્યું હતું? બંગાળ ગેજેટ. એક્સ્ટ્રા ડિટેલ જે આપણે ઓલરેડી હું તમને પીડીએફ સાથે શેર કરી આપીશ બહુ જલ્દીથી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 18 નવી દિલ્હીથી કઈ જગ્યાએ દોડશે? એટલે કે ટ્રેન 18 જેનું નામ જે છે વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવેલું છે, હવે આ નવી દિલ્હીથી કઈ જગ્યા સુધી દોડવાની છે? તો વારાણસી સુધી દોડવાની છે. ઓક્સફર્ડ ડિક્શનરી દ્વારા વર્ષ 2018 માટે હિન્દી શબ્દ ઓફ ધ ઇયર, એટલે કે 2018નો હિન્દી શબ્દ કોને જાહેર કરવામાં આવ્યો છે, કયા શબ્દને જાહેર કરવામાં આવ્યો છે? તો નારી શક્તિને 2018નો હિન્દી શબ્દ જાહેર કરવામાં આવ્યો છે. વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી જેમનું નામ છે નોવાક જોકોવિચ, જેઓ સર્બિયાના છે, એમણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં જે પુરુષ સિંગલ ટાઇટલ જીત્યું પણ રેકોર્ડ 7મી વખત જીત્યું. કેટલી વખત? 7મી વખત જીત્યું છે. પ્રશ્નો બધાય છે કોને હરાવીને? તો રાફેલ નડાલજીને હરાવીને તેમણે 7મી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે, 7મી વખત. સાથે સાથે વાત કરીએ તો મહિલા સિંગલનું પણ નામ યાદ રાખજો, નાઓમી ઓસોકા. કયા દેશના છે? જાપાનના છે. દેશનો બીજો ટ્યુલિપ ગાર્ડન
ભારતના કયા રાજ્યમાં બનવા જઈ રહ્યો છે? તો ભારતના ઉત્તરાખંડ રાજ્યની અંદર બનવા જઈ રહ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન છે, 5 કિલોમીટર લાંબા 4 લેનના અટલ સેતુ બ્રિજનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન જે છે એ ગોવા રાજ્યની અંદર કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું છે? ગોવા રાજ્યની અંદર. સુમન કુમારી જે છે કોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુક્ત, કયા દેશની કોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુક્ત થનારા પ્રથમ હિન્દુ મહિલા છે? તો એ છે ફ્રેન્ડ્સ પાકિસ્તાનની કોર્ટમાં નિયુક્ત થનારા પ્રથમ હિન્દુ મહિલા છે. જ્યોર્જ ફર્નાન્ડિસ, યાદ રાખજો, પૂર્વ સંરક્ષણ મંત્રી છે, એમનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે 29 જાન્યુઆરી 2019 રોજ. જન્મ થયો હતો 3 જૂન 1930 રોજ કર્ણાટક ખાતે. તો યાદ રાખી લેજો, બહુ જ સુપર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયું મંત્રાલય સંભાળતા હતા? સંરક્ષણ મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય અને રેલ મંત્રાલય. ટોટલ પોતાના જીવનમાં 3 મંત્રાલય એમણે સંભાળ્યા હતા. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનની વાત કરું તો એના મુજબ સ્ટીલના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયા નંબરનું છે? તો ભારત 2 નંબરે છે, 1 નંબરે છે ચીન. નેપાળના ખેલાડી, ક્રિકેટના ખેલાડી જેનું નામ છે રોહિત પુડેલજી, એમણે સૌથી નાની વયે 1/2 સદી ફટકારનાર બેટ્સમેન બન્યા છે. હવે પ્રશ્ન ઉભો થાય છે કે આના પહેલા રેકોર્ડ કોના નામે હતો? તો આ રેકોર્ડ હતો સચિન તેંડુલકરજીના નામે, જે 16 વર્ષ અને 213 દિવસમાં ફટકારી હતી, જ્યારે 16 વર્ષ અને 146 દિવસની અંદર તેમણે રોહિત પુડેલજીએ આ હાફ સેન્ચુરી ફટકારીને એક રેકોર્ડ બનાવી દીધો છે. વર્લ્ડ બેંક સાથે 7,000 કરોડના MOU કરીને આપણા દેશની કઈ એવી મહાનગરપાલિકા જે વિશ્વની પ્રથમ મહાનગરપાલિકા બની ગઈ છે? તો યાદ રાખજો, એ છે અમદાવાદ મહાનગરપાલિકા. ભારતનો પ્રથમ ભૌગોલિક સંકેત એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન સ્ટોર કયા રાજ્યના ડાબોલીમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શરૂ કરવામાં આવ્યો છે? તો આ શરૂ કરવામાં આવ્યો છે ગોવામાં. કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? ગોવા રાજ્યના ડાબોલીમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. અલ્પસંખ્યક બાબતના કેન્દ્રીય પ્રધાન જેમનું નામ છે મુખ્તાર અબ્બાસ નકવીજી દ્વારા જાહેરાત કરવામાં આવી કે હજ ઉપરની જે GST છે એને ઘટાડીને કેટલા ટકા કરવામાં આવી છે? તો હજ ઉપરની સબસિડી જે છે એ 5% કરવામાં આવી. કેટલી કરવામાં આવી છે? 5%. સૌથી પહેલાં વાત કરીએ ફેબ્રુઆરી મહિનો, એટલે કે આપણો બજેટનો મહિનો હતો ફ્રેન્ડ્સ, કારણ કે આપણને ખબર છે કે વોટ ઓફ અકાઉન્ટ રજૂ કર્યું કેન્દ્ર સરકારનું બજેટ, અને એવી રીતે આપણું ગુજરાતનું પણ બજેટ આવ્યું. એમાં કેટલાક અગત્યની હાઇલાઇટ અને પોઈન્ટ વિશે ધ્યાન રાખીશું. સૌથી વધારે જે ચર્ચામાં મુદ્દો રહ્યો ફ્રેન્ડ્સ આ વખતે બજેટની અંદર, કેન્દ્ર સરકારના બજેટની અંદર, એ રહ્યો PM કિસાન યોજના. પહેલાં તો આનું પૂર્ણ નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, યાદ રાખજો. કયું છે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આનું પૂર્ણ નામ. બીજું મહત્વની વસ્તુ ફ્રેન્ડ્સ, આમાં 2023ના 3 હપ્તામાં ટોટલ 6,000 રૂપિયા ડાયરેક્ટલી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એમાં કરવામાં આવશે. અને સૌથી પહેલો જે 2000નો હપ્તો ઓલરેડી બધા ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂક્યો છે ફ્રેન્ડ્સ. અને કહેવાઈ રહ્યું છે એવા ખેડૂતો કે જેમની પાસે જમીન જે છે 2 હેક્ટરથી ઓછી છે, એવા આપણા દેશના 12 કરોડ જે ખેડૂતો છે એનો, એ બધાને આનો લાભ થશે ફ્રેન્ડ્સ. બીજી વાત કરીએ આપણે, હવે પ્રશ્ન ઊભો થાય છે કે ગરીબો માટે શું? તો ગરીબો માટે જે છે વડાપ્રધાન શ્રમ યોગી માનધન મેગા પેન્શન યોજના. તો યાદ રાખજો, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જે છે, માનધન યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજનામાં શું છે? અસંગઠિત ક્ષેત્રોના જે પણ કારીગરો છે, જે પણ વ્યક્તિઓ છે જેમની ઉંમર 18 વર્ષથી મોટી છે અને 40 વર્ષ સુધી છે, એ બધા જ જે છે અને 15,000 કરતાં ઓછું કમાવે છે એવા બધા માટે પેન્શન યોજના બનાવવામાં આવી છે, જેમાં તમે અમુક ખાતાની અંદર પૈસા જમા કરાવશો. જેમ કે આપણે વાત કરીએ 18 વર્ષે 55 રૂપિયાથી શરૂ થશે, એટલે કે 18 વર્ષની ઉંમર છે અને 19મી વર્ષે તમે ચાલુ કરી છે તો તમારે 55 રૂપિયાનો હપ્તો આવશે. અને આમ તમારે 40 વર્ષ સુધી જે છે આપ 60 વર્ષ સુધી ભરવાના, અને પછી 60 વર્ષ પછી દર મહિને પેન્શન, લઘુત્તમ પેન્શન 3,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ પેન્શન યોજના છે એ ખાસ યાદ રાખવાનું છે. બીજી મહત્વની વાત કરીએ, આપણા આખું વર્ષ 2018 જે જોયું હતું ફ્રેન્ડ્સ, આખું વર્ષ ક્યાંક ને ક્યાંક જે છે આપણે ગાયો માટે વાત થઈ હતી ફ્રેન્ડ્સ, તો હવે આ બજેટની અંદર સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા કામધેનુ યોજના શરૂ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી, સાથે સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવવાની પણ અહીંયા જોગવાઈ બજેટની અંદર કરવામાં આવી છે. તમને યાદ હોય તો લોકસભા ઇલેક્શનના કારણે બજેટ જે છે માત્ર 4 મહિના પૂરતું છે, એટલે કે નવી સરકાર આવ્યા પછી પૂર્ણ બજેટ આવશે. આ વચગાળાનું બજેટ કહી શકીએ આપણે.
બીજી મહત્વની જે હાઇલાઇટ ડિફરન્સ આપણું સંરક્ષણ ક્ષેત્ર અત્યારે ચર્ચામાં છે, એટલે યાદ રાખજો કે ડિફેન્સ બજેટ જે છે આપણું સંરક્ષણ ક્ષેત્રે બજેટમાં કેટલી ફાળવણી કરવામાં આવી છે, રૂપિયા 3 લાખ કરોડની ફાળવણી બજેટ ક્ષેત્રે કરવામાં આવી છે ડિફેન્સ સેક્ટરમાં. હવે કેન્દ્ર સરકારના કેટલાક મહત્વના મુદ્દા જે ઇમ્પોર્ટન્ટ હતા આપણી પરીક્ષા માટે, આમ તો આપણે ડિટેલમાં ચર્ચા કરી છે પરંતુ આની અંદર જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને ડિસ્કસ કરી લીધા. એવી રીતે વાત કરીએ ગુજરાતનું અંદાજપત્ર, એટલે કે લોકસભા ચૂંટણી માટે 4 મહિના માટે જે છે આ બજેટ ગુજરાતનું પણ આવ્યું, અને એમાં સૌથી અગત્યનો મુદ્દો અને જે સૌથી વધારે ચર્ચામાં અને આવનારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એ છે મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ પ્રતિ વર્ષ જે સુરક્ષા કવચ હતું ફ્રેન્ડ્સ, એ 3 લાખથી વધારીને કેટલું કરવામાં આવ્યું છે? 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું. કેટલું કરવામાં આવ્યું છે? 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. અને જે આવક મર્યાદા હતી ફ્રેન્ડ્સ, એને પણ વધારીને 4 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. તો એ પણ યાદ રાખજો, આવક મર્યાદા કેટલી થઈ ગઈ? 4 લાખ. અને જે વીમા કવચ છે કેટલું કરવામાં આવ્યું છે? 5 લાખ કરવામાં આવ્યું છે. અને આપણા નાણામંત્રી તો આપણને ખબર છે, તમને ઇમેજમાં દેખાઈ રહ્યા છે નીતિનભાઈ પટેલ સાહેબ, જે નાયબ મુખ્યમંત્રી પણ છે. બીજી મહત્વની અન્ય વાત કરીએ તો જે બોટ ધારકો જે છે એમને ડીઝલ વેટ રાહત જે છે એમને 12 રૂપિયાના બદલે પ્રતિ રૂપિયા 15 પ્રતિ લીટર સબસિડી પ્રાપ્ત થશે. આ સિવાય નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્રનું કઈ જગ્યાએ બનશે? વલસાડ ખાતે બનશે. પાકિસ્તાનની જેલમાં રખાતા જે ગુજરાતના માછીમારો છે એમને દૈનિક 150ના બદલે 300 રૂપિયા આપવામાં આવશે. ગરુડેશ્વર ખાતે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ બનશે. આ સિવાય ખેડૂતોને 0% વ્યાજે લોન આપવા માટે 500 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ. વિધવા બહેનોને નોના પુત્રની ઉંમર કોઈ પણ હોય તેમ છતાં પેન્શનનો લાભ જે છે એ 1000ને બદલે 1250 રૂપિયાનું પેન્શન. વૃદ્ધોને જે પેન્શન મળતું હતું રૂપિયા 500, એમાં 50% વધારા સાથે એટલે કે ટોટલ 250 રૂપિયાનો વધારા સાથે પેન્શન કેટલું મળશે વૃદ્ધોને? 750 રૂપિયા. જે આશા ફેસિલિટર બહેનો છે એમના મહેનતાણામાં માસિક 2000 રૂપિયાનો વધારો. આ બધી કેટલીક મહત્વની જાહેરાતો હતી, અને એમાંથી ખાસ જે 103 કિલોમીટર લાંબી પગદંડી બનાવવામાં આવશે અમદાવાદ સંખેશ્વર વચ્ચે. હવે આપણે આ બજેટના કેટલાક મહત્વના મુદ્દા કે જેમાંથી આપણા પ્રશ્નો આવી શકે છે એની ચર્ચા કરીએ. એમાંથી ઘણા બધા એમસીક્યુ બની શકે છે. તમે એક પ્રયાસ કરજો ફ્રેન્ડ્સ, આ બધા પોઈન્ટમાંથી એમસીક્યુ બનાવીને વન લાઇનર ક્વેશ્ચન બનાવો, એની નીચે આન્સર લખજો તો જલ્દી તમને યાદ રહી જશે. હવે વાત કરીએ ભારત સરકાર દ્વારા દેશના સૌથી સ્માર્ટ સિટીનો. યાદ રાખજો દેશની અંદર જે સ્માર્ટ સિટી માટે જે ક્રમ જાહેર કરવામાં આવે છે એમાં ખુશીના સમાચાર એ રહ્યા ફ્રેન્ડ્સ કે 4થા નંબરે આ ક્રમની અંદર અમદાવાદ રહ્યું, સુરત 5મા સ્થાને અને વડોદરા 6ઠા ક્રમે. એટલે સ્માર્ટ સિટી ઇન્ડેક્સની વાત કરીએ તો એની અંદર અમદાવાદ 4થા, સુરત 5મા અને વડોદરા 6ઠા સ્થાને રહ્યું. તો આ ડિટેલ આપણે યાદ રાખવાની છે. અને બીજો પ્રશ્ન પૂછાય કે સ્માર્ટ સિટી ક્રમની અંદર પ્રથમ નંબરે કયું છે? તો એ છે નાગપુર શહેર. કયું છે? નાગપુર. કયું છે? નાગપુર. ડંખ મારીને બેઠો છે બધા ઉભર. હવે કેન્દ્ર સરકારના બજેટ સંદર્ભમાં વાત કરીએ કે યુનિયન બજેટ, કેન્દ્ર સરકારનું જે બજેટ છે સૌથી વધુ 10 વખત રજૂ કરવાનો રેકોર્ડ નીચેનામાંથી કોના નામે છે ફ્રેન્ડ્સ? તો યુનિયન બજેટ જે છે સૌથી વધુ 10 વખત રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈ. વેરી ઇમ્પોર્ટન્ટ, લગભગ મોસ્ટ ઓફ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. એમનો જન્મદિવસ બહુ ઇતિહાસકારક છે, ઐતિહાસિક છે. 29 ફેબ્રુઆરી 1896ના રોજ તેમનો જન્મ થયેલો છે અને 10 એપ્રિલ 1995 સદગતિ ભારત રત્ન પુરસ્કાર તેમને 1991માં પ્રાપ્ત થયેલો છે. આ પણ માહિતી આપણે યાદ રાખવાની છે. અને બીજી વસ્તુ, બિન કોંગ્રેસ સરકારના પ્રથમ પ્રધાનમંત્રીનું નામ શું છે? તો એમનું નામ છે મોરારજી દેસાઈ. હવે ગુજરાત સરકાર જે છે હાલમાં જ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019ના કેટલાક બદલાવ કર્યા છે એના સંદર્ભમાં આ જે ઓપ્શન છે આપણે એના વિશે વિધાનોની ચર્ચા કરીશું. કયું વિધાન સાચું છે નક્કી કરીશું. પહેલું વિધાન શું લખેલું છે? રાજ્યમાં રિટેલ બજાર હવે 24 કલાક ખુલ્લા રહી શકશે. સાચું. બીજી વસ્તુ, જે નાના વેપારીઓ છે અને નાના ઔદ્યોગિક એકમોનો વ્યવસાય જે છે એમને રજિસ્ટ્રેશન માત્ર 1 જ વખત કરાવવાનું રહેશે. આ સિવાય જે પણ જગ્યાએ જો કામ કરતી મહિલાઓની સંખ્યા 30થી વધુ હોય તો તે જગ્યાએ ગોળિયા ઘરની વ્યવસ્થા કરવી પડશે. આ પણ સાચું છે. ત્યાર પછી વાત કરીશું કે જો તમે ઓવરટાઈમ કરો છો તો 1.5 ગણા પગારની જગ્યાએ હવે ડબલ પગાર મળવાપાત્ર રહેશે. 100થી વધારે જો કર્મચારીઓ હશે તો કેન્ટીનની વ્યવસ્થા કરવી પડશે. મહિલાઓ સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી જ નોકરી કરશે. તો આમ આપણે કહી શકીએ કે ઉપરોક્ત બધા જ વિધાનો સાચા છે. આમાંથી ગમે તે એકને પ્રશ્ન બનાવીને તમને પરીક્ષામાં પૂછી શકે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન જે તમારી સ્ક્રીન પર આવ્યો છે કે જીસેટ 31
એક ઈસરો દ્વારા બનાવેલ કયા નંબરનો સંચાર સેટેલાઇટ છે ફ્રેન્ડ્સ? તો જીસેટ 31 એ ઈસરો દ્વારા બનાવેલ 40મા નંબરનો સંચાર સેટેલાઇટ છે. કયા નંબરનો? 40મા નંબરનો કોમ્યુનિકેશન સેટેલાઇટ છે ફ્રેન્ડ્સ. તો આ ખાસ આપણે માહિતી એના વિશે આટલી યાદ રાખવાની છે અને જેનું આયુષ્ય 15 વર્ષનું છે. આગળ વાત કરીએ કે 1 ફેબ્રુઆરી 2019 રોજ આપણા સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ શમસુદ્દીન તૈયબજી, યાદ રાખજો, અબ્બાસ શમસુદ્દીન તૈયબજીની ખાલી જગ્યામી જન્મ જયંતિ હતી ફ્રેન્ડ્સ. તો એમની 166મી જન્મ જયંતિ હતી. યાદ રાખજો, તૈયબજીને ગૌરવપૂર્ણ ગુજરાતી વૃદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમનો જન્મ 1 ફેબ્રુઆરી 1854 રોજ અને સદગતિ 9 જૂન 1936. હવે આપણી જે દાંડી યાત્રા હતી ફ્રેન્ડ્સ, એની અંદર જો મહાત્મા ગાંધીજીની ધરપકડ કરવામાં આવે તો એના પછીના જે અધિકારી છે કે નેતા તરીકે કોની વરણી કરવામાં આવી હતી? તો અબ્બાસ તૈયબજીની વરણી કરવામાં આવી હતી. વિશ્વ રક્તપિત્ત નિવારણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ રક્તપિત્ત નિવારણ દિવસ એ 30 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે એનો વિષય રહ્યો એન્ડિંગ ડિસ્ક્રિમિનેશન સ્ટિગ્મા એન્ડ પ્રિજુડિસ, એટલે કે ભેદભાવ, કલંક અને પૂર્વગ્રહનો અંત. 200 વન ડે રમનારી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટરનું નામ શું છે? તો 200 વન ડે રમનારી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટરનું નામ છે મિથાલી રાજ. યાદ રાખજો, ભારતીય ક્રિકેટ ખેલાડી છે, ભારતીય મહિલા ક્રિકેટના સભ્ય છે, તેઓ કેપ્ટન પણ રહી ચૂક્યા છે. આપણા દેશની અંદર 22મી હોસ્પિટલ, એમ્સ હોસ્પિટલ, માત્ર હોસ્પિટલ નહીં, એમ્સ હોસ્પિટલ કયા રાજ્યમાં શરૂ થવાની છે? તો 22મી એમ્સ હોસ્પિટલ હરિયાણા રાજ્યની અંદર શરૂ થવાની છે. ટોટલ 21 ઓપરેટિંગ થઈ ચૂકી છે અને 22મી જે છે એ હરિયાણામાં બનવા જશે ફ્રેન્ડ્સ. આ જે અનાઉન્સમેન્ટ જે છે આપણા બજેટમાં કરવામાં આવ્યું હતું, કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ, પ્રયાગરાજ જે છે એને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સાથે જોડતા દુનિયાના સૌથી લાંબા 600 કિલોમીટર એક્સપ્રેસ વે જે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ એક્સપ્રેસ વેને શું નામ આપવામાં આવ્યું છે? તો આ એક્સપ્રેસ વેને ગંગા એક્સપ્રેસ માર્ગ નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું છે? ગંગા એક્સપ્રેસ માર્ગ વે અથવા એક્સપ્રેસ વે નામ આપવામાં આવ્યું છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રકાશિત કરાયેલ ગ્લોબલ કરપ્શન ઇન્ડેક્સ 2018 જેનું અનાઉન્સમેન્ટ 2019 કરવામાં આવ્યું છે, તો ભારતનો ક્રમ કયો છે? તો ભારત 78મા ક્રમ પર છે. કયા ક્રમ પર છે? 78મા નંબરે છે. યુનાઇટેડ અરબ અમીરાત અને સાઉદી અરેબિયા આ બંનેની જે મધ્ય સેન્ટ્રલ બેન્કો જે છે એમણે સંયુક્ત રીતે એક ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે. એ ડિજિટલ કરન્સીનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો ડિજિટલ કરન્સીનું નામ છે આબેર. શું નામ છે ફ્રેન્ડ્સ? ડિજિટલ કરન્સીનું નામ છે આબેર. આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન મેગા પેન્શન સ્કીમ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે લોન્ચ કરવામાં આવી છે? તો આ જે છે એ પેન્શન સ્કીમ છે ફ્રેન્ડ્સ. કયું છે? અને અસંગઠિત ક્ષેત્રના લોકો માટેની પેન્શન સ્કીમ છે. આગળ વાત કરીએ, હાલમાં જે પહેલાં DIPP એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને પ્રમોશન તરીકે ઓળખાતું વિભાગ જેનું નવું નામકરણ કરવામાં આવ્યું છે અને નામકરણ થઈને નવું નામકરણ થઈ ગયું છે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ જે છે ડીપ, જૂનું ડીપ અને નવું બદલાયું નામ, એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નની જો વાત કરું તો યાદ રાખજો, વર્ષ 2019 જેને યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આવર્ત કોષ્ટક વર્ષ તરીકે જાહેર કરવામાં આવે છે. યાદ રાખજો, 2019 વર્ષને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો આવર્ત કોષ્ટકના વર્ષ તરીકે જાહેર કરવામાં આવે છે. રશિયન રસાયણશાસ્ત્રી મેન્ડેલિપ જે છે એમણે સૌ પ્રથમ 1869 પિરિયોડિક ટેબલ બનાવ્યું હતું અને આ વર્ષે એટલે 2019 એમની 150મી એનિવર્સરી જે છે એનિવર્સરી થઈ રહી છે, જ્યારે એમનું પ્રથમ પબ્લિકેશન કરવામાં આવ્યું હતું પિરિયોડિક ટેબલનું. તો એના સંદર્ભમાં જે છે 2019 વર્ષને આંતરરાષ્ટ્રીય આવર્ત કોષ્ટક તરીકે જાહેર કરવામાં આવે છે. વિશ્વ ભીની ભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એનું આયોજન જે છે ફ્રેન્ડ્સ એ ઉજવવામાં આવે છે 2 ફેબ્રુઆરીના રોજ. 2019 વિષય રહ્યો વેટલેન્ડ્સ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, વેટલેન્ડ્સ અને ક્લાઇમેટ ચેન્જ. સીબીઆઈના નવા ડાયરેક્ટર પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સીબીઆઈના નવા ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે ઋષિકુમાર શુક્લાજીની. ભારતીય તટરક્ષક દળનો 1 ફેબ્રુઆરીએ કયો સ્થાપના દિવસ હતો ફ્રેન્ડ?
તો ભારતીય તટરક્ષક દળ જેને 1 ફેબ્રુઆરીના રોજ એનો 43મો સ્થાપના દિવસ ઉજવ્યો અને એનું જે ધ્યેયસૂત્ર છે વયમ રક્ષામ, શું છે વયમ રક્ષામ, એ ભારતીય તટરક્ષક દળનું ધ્યેયસૂત્ર છે. હવે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સંદર્ભમાં જે વિધાનો છે એની આપણે ચર્ચા કરવાની છે અને કયું વિધાન સાચું છે એ નક્કી કરવાનું છે. એક તો ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ 3 સભ્યનું બનેલું છે. હા, સાચી વાત છે, 1 અધ્યક્ષ અને 2 સભ્યો. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના ચેરમેન અને સભ્યોની પસંદગી માટેની જે સમિતિ જે છે એના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે, એ પણ સાચું છે. હવે આજે આખું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાશ્રી અને ગૃહમંત્રી જે છે એ મુખ્યમંત્રી જે અધ્યક્ષ છે અને એની સાથે સાથે સભ્યોમાં હોય છે, તો આ પણ વાત સાચી છે. એટલે સમિતિના સભ્યો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ગૃહમંત્રી એ આના સભ્યો હોય છે. એટલે કે ઉપરના 3 વિધાનો સાચા છે. ફ્રેન્ડ્સ, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ એમના અત્યારે હાલ અધ્યક્ષ કોણ છે ફ્રેન્ડ્સ? તો યાદ રાખજો, મણિપુર હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અભિલાષા કુમારીજી એના અધ્યક્ષ છે. જેકે ભટ્ટ સાહેબ એમની નિમણૂક કરવામાં આવી છે હાલમાં અને એચએમ શાહ ઓલરેડી સભ્ય છે. વચગાળાના બજેટ 2019-20ની અંદર જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 5 વર્ષોની અંદર કેટલા લાખ ગામડાઓને ડિજિટલ બનાવવામાં આવશે. તો આગામી 5 વર્ષની અંદર 1 લાખ ગામડાઓને ડિજિટલ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉત્તરાદ મહોત્સવનું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો એનું આયોજન કરવામાં આવે છે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે. અને એના વિશેની જે ડિટેલ છે ફ્રેન્ડ્સ, એક્સ્ટ્રા આપણે ચર્ચા કરેલી છે, પણ અહીંયા ફરીથી હું ચર્ચા કરતો નથી, પરંતુ PDFની સાથે શેર કરી આપીશ. ફ્રેન્ડ્સ, કયા જિલ્લામાં આવેલું છે? તો એ તો આપણને ખ્યાલ છે, મહેસાણા જિલ્લામાં આવેલું છે. ગુજરાતની જે ટીમ છે એને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં કયા ક્રમે રહી હતી ફ્રેન્ડ્સ? તો ગુજરાતની ટીમ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની અંદર 8મા ક્રમે રહી હતી. હવે તમને એમ પ્રશ્ન ઊભો થશે કે અત્યારે કેમ ચર્ચા કરી રહ્યો છું? એક તો ગુજરાતી ટીમ જે છે એણે ખેલો ઇન્ડિયા યુથ ગેમની અંદર 15 ગોલ્ડ, 9 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા અને ટોટલ 8મા ક્રમે રહી હતી. હાલમાં જ જે પણ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની અંદર મેડલ વિજેતા છે એમના માટે ખેલો પ્રતિભા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સની અંદર અને ટીમ ઇવેન્ટની અંદર. જેમાં ઇન્ડિવિજ્યુઅલ મેડલ ગેમની વાત કરીએ તો ગોલ્ડ મેડલ જે લાવ્યા છે એમને 25,000 રૂપિયા અને ટીમ ઇવેન્ટ જે છે એની અંદર ગોલ્ડ મેડલ મેળવનારને 20,000 રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. આ તમે જોઈ શકો છો અહીંયા આપણો 8મા નંબરે ગુજરાતી ટીમ દેખાઈ રહી છે. બીર મોતી બાગ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો બીર મોતી બાગ વન્યજીવ અભયારણ્ય એ પંજાબ રાજ્યની અંદર આવેલું છે. પંજાબ રાજ્ય કેમ ચર્ચામાં છે? તો સિંધુ નદીની જે ડોલ્ફિન છે એને પંજાબ રાજ્ય દ્વારા પોતાના રાજ્યના જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, સલામત ઇન્ટરનેટ દિવસની ઉજવણી ક્યારે થાય છે નીચેનામાંથી? તો સલામત ઇન્ટરનેટ દિવસની ઉજવણી ક્યારે થાય છે? 5 ફેબ્રુઆરીના રોજ, ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ. વિશ્વ કેન્સર દિવસનું આયોજન કરનાર આંતરરાષ્ટ્રીય કેન્સર કંટ્રોલ યુનિયન દ્વારા IMIWILL થીમ સાથે કેટલા વર્ષની ઝુંબેશ શરૂ કરી છે કેન્સરને ખતમ કરવા માટે? તો ટોટલ 3 વર્ષની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એટલે કે 2019થી લગાવીને 2020 અને 2021માં પણ વિષય જે છે સેમ રહેશે. આના પહેલાં પણ 3 વર્ષ માટે જે છે એક વી કેન એન્ડ આઈ કેન થીમ સાથે જે છે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન ઉભો થાય કે વર્લ્ડ કેન્સર ડે ક્યારે ઉજવાય છે? તો 4 ફેબ્રુઆરીના રોજ. આ સિવાય વાત કરીએ ફ્રેન્ડ્સ કે પ્રથમ એશિયન મહિલા એટલે કે 100 T20 મેચ રમનારા પ્રથમ એશિયન મહિલા બન્યા સના મીર. અને સના મીર કયા દેશના ખેલાડી છે? પાકિસ્તાનના ખેલાડી છે. પણ ગગનયાન મિશન માટે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર ઇસરો દ્વારા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે? તો આ શરૂ કરવામાં આવ્યું છે બેંગ્લોર ખાતે. કઈ જગ્યાએ ફ્રેન્ડ્સ? બેંગ્લોર ખાતે. ઇસરો વિશેની એક્સ્ટ્રા માહિતી જે છે હું તમને વિડીયોના PDF સાથે અવેલેબલ કરાવી દઈશ અને આપણે ડેલી કરંટ અફેર્સમાં તો ઓલરેડી આના વિશે ડિસ્કસ કરેલું જ છે ફ્રેન્ડ્સ. આ સિવાય વાત કરીએ કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના સર્વે અનુસાર જે વિવિધ રાજ્યોની સરકારો બજેટનું નિર્માણ કરતી હોય છે અને એ બજેટનું નિર્માણ કર્યા પછી એનું સંપૂર્ણપણે અનુકરણ કરતી શ્રેષ્ઠ કામોની જે રેન્કિંગ જે છે એમાં કયા રાજ્ય જે છે ટોચની સ્થિતિ હાંસલ કરી છે ફ્રેન્ડ્સ? તો મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. તો એ રાજ્ય છે આસામ. એટલે કે બજેટમાં જેટલા વાયદા કરવામાં આવ્યા છે એ પ્રમાણે એના મુજબ જે છે અહીંયા કામગીરી કરવા માટે, બજેટનું અનુકરણ કરવા માટે જે છે શ્રેષ્ઠ કામગીરી દાખવી છે એટલા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
માર્ગ સલામતી સપ્તાહમાં 2019માં વિષય શું હતો આનો? તો એનો વિષય હતો ફ્રેન્ડ્સ માર્ગ સલામતી જીવન રક્ષા, એટલે કે નેશનલ રોડ સેફ્ટી વીક, જેનું આયોજન 4 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવ્યું હતું. સેફ્ટી ફર્સ્ટ, આ વખતે નેશનલ રોડ સેફ્ટી વીક જે છે 30મા નંબરનો હતો ફ્રેન્ડ્સ, તો એ પણ માહિતી આપણે ખાસ યાદ રાખવાની છે. આ સિવાય વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન, કાલા ઘોડા મહોત્સવનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો કાલા ઘોડા મહોત્સવનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવે છે. આગળ વાત કરીએ મહારાષ્ટ્ર રાજ્યની અંદર એક પ્રશ્ન પૂછાય. આ સિવાય વાત કરીએ, બહુ જ મહત્વની વસ્તુ છે, જ્યારે પણ કોઈ જીકેની સાથે કરંટની સાથે પ્રથમ શબ્દ લાગે ને એ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની જાય છે. પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસર્ચ યુનિટ એટલે કે PMRU સ્થાપના કરનારું આપણા દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો આપણા દેશનું પ્રથમ રાજ્યનું નામ છે કેરળ. આગળ વાત કરીશું કુશક બકુલા રિમ્પોચે એરપોર્ટ નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલું છે? તો કુશક બકુલા રિમ્પોચે એરપોર્ટ એ લેહ, જમ્મુ કાશ્મીરના લેહ ખાતે આવેલું છે ફ્રેન્ડ્સ. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે બુલેટ ટ્રેનના લીધે ચર્ચામાં છે, જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે. અને આ સિવાય ક્રિક ફ્લેમિંગો અભયારણ્ય ક્યાં આવેલું છે? એ થાણે ખાતે આવેલું છે. પશ્ચિમ બંગાળ જે છે એના માયાપુર ખાતે ખાલી જગ્યાની સ્થાપના થવાની છે ફ્રેન્ડ્સ. તો અહીંયા પશ્ચિમ બંગાળના માયાપુર ખાતે વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના થવાની છે. આગળ વાત કરીએ સિયામ એટલે કે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર જે છે એના દ્વારા કયા વર્ષને રોડ સલામતીના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો સિયામ દ્વારા વર્ષ 2019ને રોડ સલામતીના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર જજનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર જજનું નામ છે જોઈતા મંડલજી. રણજી ટ્રોફીમાં વિદર્ભની ટીમ જે છે એણે ફરીથી વિજેતા બની છે ફ્રેન્ડ્સ, સતત બીજી વખતે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ રણજી ટ્રોફીના ખિતાબ માટે ફાઇનલમાં કયા ટીમને હરાવીને વિદર્ભે પોતાનું બીજું ટાઇટલ જીત્યું રણજી ટ્રોફીનું? તો એણે હરાવ્યું સૌરાષ્ટ્રની ટીમને. કોને હરાવ્યું? સૌરાષ્ટ્રની ટીમને હરાવીને પ્રાપ્ત કર્યું છે. આ સિવાય જે મોનિટરી પોલિસી કમિટી જે છે ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટી ઘણા લાંબા સમય પછી રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે. પ્રશ્ન ઊભો થાય છે કે કેટલો ઘટાડો કર્યો છે? તો 0.25% ઘટાડો કર્યો છે. કેટલો ઘટાડો કર્યો છે? 0.25% ઘટાડો કર્યો છે. એટલે કે હવે વાત કરીએ કે જે પોલિસી રેપો રેટ 6.25%, રિવર્સ રેપો રેટ 6%, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ કેટલો છે? 6.50%, અને બેંક રેટ છે 6.50%. અને આ તમને ઇમેજમાં દેખાઈ રહ્યા છે શક્તિકાંતા દાસજી, જે RBIના નવા ગવર્નર બન્યા છે ઉર્જિત પટેલની જગ્યાએ. જમ્મુ કાશ્મીર તંત્ર જે છે એડમિનિસ્ટ્રેટિવ દ્વારા હાલમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, અને હવે નીચેનામાંથી એટલે કે આ જે 3 જે છે એમાંથી કોઈ એક માટે અલગ વિભાગની રચના કરવામાં આવી છે. તો લદ્દાખ માટે અલગ વિભાગની રચના કરવામાં આવી છે. આ સિવાય પ્રશ્ન પૂછાય કે મહારાજા બીર વિક્રમ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? અગરતાલા ત્રિપુરા ખાતે આવેલું છે. એમનું હાલમાં જ આ જે છે આ રાજાની મૂર્તિ જે છે એરપોર્ટ ખાતે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે, એટલા માટે ચર્ચામાં છે. આગળ વાત કરીએ કે આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી યોજના કઈ યોજના છે? તો ગાયોના સુરક્ષા સંરક્ષણ અને વિકાસ માટે તથા નાના ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય એના માટેની એક નવી યોજના એની મંજૂરી આપવામાં આવી છે. તો એ યોજનાનું નામ શું છે? એ યોજનાનું નામ છે રાષ્ટ્રીય કામધેનુ આયોગ. શું નામ છે ફ્રેન્ડ્સ? રાષ્ટ્રીય કામધેનુ આયોગ. આ સિવાય ફ્રેન્ડ્સ વાત કરું કે નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે ઉત્તર એટલાન્ટિક સંધિ સંસ્થા, એની અંદર 30મા સભ્ય તરીકે કયો દેશ જોડાયો છે? તો મેસેડોનિયા જોડાયો છે ફ્રેન્ડ્સ. નાટો એક આંતર સરકારી લશ્કરી જોડાણ છે જેનું મુખ્ય મથક બ્રઝેલ્સ બેલ્જિયમ ખાતે આવેલું છે. જ્યારે 1949ની અંદર 4 એપ્રિલ 1949ની અંદર સ્થાપના થઈ ત્યારે એના સ્થાપક સભ્યો 12 હતા ફ્રેન્ડ્સ. આગળ વાત કરીએ ફ્રેન્ડ્સ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રકાશિત જે કૃષિ સેન્સસ 2015-16 જે છે એના મુજબ ખેડૂતોને જે છે વિવિધ કેટેગરીની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે. હવે પ્રશ્ન ઊભો થાય કે એવા ખેડૂતો જેમની પાસે 1 હેક્ટરથી જમીનથી નીચી હોય, અગર તેમની પાસે જમીન જે છે 1 હેક્ટરથી ઓછી હોય તો એમને કયા ખેડૂતો તરીકે ઓળખીશું ફ્રેન્ડ્સ? તો એમને માર્જિનલ ખેડૂત તરીકે ઓળખવામાં આવશે. તો આ તમને દેખાઈ રહ્યું છે
કે એક હેક્ટરથી ઓછું હોય તો માર્જિનલ, એક હેક્ટરથી લગાવીને બે હેક્ટર સુધીની હોય તો સ્મોલ ખેડૂત, ત્યાર પછી 2 થી 4 હેક્ટર સુધી સેમી મીડિયમ, 4 થી 10 હેક્ટર હોય તો મીડિયમ, અને લાર્જ ખેડૂતો જેમની પાસે 10 હેક્ટર અને તેનાથી વધારે ખેત જમીન છે તો એમને લાર્જ મોટા પાયાના ખેડૂતો તરીકે ઓળખીશું. ક્ષય રોગને નાબૂદ કરવા માટે ભારતનું લક્ષ્યાંક કયું છે? તો ક્ષય રોગને નાબૂદ કરવા માટે ભારતનું જે લક્ષ્યાંક છે એ વર્ષ 2025 રાખવામાં આવેલું છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની અધ્યક્ષતામાં એક પર્યાવરણીય સંધિ, જંગલી પ્રાણીઓના પ્રવાસી જાતિઓનું જે સંરક્ષણ પર જે કન્વેન્શનનું આયોજન થાય છે એના 13મા સંમેલનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું. ફ્રેન્ડ્સ, એનું આયોજન કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. ચિનુક એક અદ્યતન મલ્ટી મિશન હેલિકોપ્ટર છે જે ભારત કયા દેશ જોડેથી ખરીદી રહ્યું છે? ભારત જે છે એ અમેરિકા જોડેથી ખરીદી રહ્યું છે. હિન્ડન એરબેઝ જે છે બહુ ચર્ચામાં છે, કારણ કે તમને યાદ હોય કે હાલમાં જ આ હિન્ડન એરબેઝ અત્યાર સુધી ભારતીય વાયુસેના ઉપયોગ કરતી હતી. હવે ત્યાં જે છે સિવિલ એરપોર્ટનું, નાગરિક એરપોર્ટ જે છે એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ, વાર્ષિક વાયુદળની પરેડ જે છે એનું આયોજન પણ હિન્ડન એરબેઝ ખાતે થાય છે. તો આ પણ મહત્વની વાત જે છે આપણે ખાસ યાદ રાખવાની છે. કઈ તારીખે આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 10 ફેબ્રુઆરી જે છે એને આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વર્લ્ડ પલ્સિસ ડે. અને બીજી મહત્વની વસ્તુ, વર્ષ 2016 એ વર્ષ હતું જ્યારે આંતરરાષ્ટ્રીય કઠોળના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ખાદ્ય અને કૃષિ સંસ્થાની વાત કરીએ, કૃષિ સંગઠનની વાત કરીએ, તો એની સ્થાપના 16 ઓક્ટોબર 1945 કેનેડા ખાતે થઈ હતી, પરંતુ એનું મુખ્ય મથક રોમ ઇટલી ખાતે આવેલું છે. વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 16 ઓક્ટોબરના રોજ. ક્યારે? 16 ઓક્ટોબર. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સ્થાપના ફ્રેન્ડ્સ 1919 થઈ હતી. 2019 એણે 100 વર્ષ પૂર્ણ કર્યા છે, અને 100મી વર્ષગાંઠની ઉજવણી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે છે એની ઉજવણી પણ વાત કરીએ તો આપણે ભારતમાં પણ કરવામાં આવી. ફ્રેન્ડ્સ, હવે ILO જે છે એનું મુખ્ય મથક જિનેવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ફ્રેન્ડ્સ, દેશનો સૌથી વિશાળ ભૂગર્ભ સંગ્રહ એકમ વિશાખાપટ્ટનમ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે, જેનું હાલમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે? ફ્રેન્ડ્સ, તો એ આવેલું છે ભારતના આંધ્રપ્રદેશ રાજ્યની અંદર. કયા રાજ્યની અંદર? આંધ્રપ્રદેશ રાજ્યની અંદર. અબુધાબી, વેરી મોસ્ટ ઓલિમ્પિક ક્વેશ્ચન, અબુધાબી કોર્ટ જે છે એણે 3જી સત્તાવાર ભાષાનો દરજ્જો નીચેનામાંથી કઈ ભાષાને આપ્યો છે? તો અબુધાબી કોર્ટ જે છે એણે હિન્દી ભાષાને 3જી સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો છે. આ પહેલાં અરબી અને અંગ્રેજી તો હતી, હવે હિન્દી જે છે એ સત્તાવાર ભાષા થઈ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય વાય દિવસ 2019 ક્યારે ઉજવણી કરવામાં આવી? ઇન્ટરનેશનલ એલિપ્સી ડે, યાદ આવજો, ઇંગ્લિશમાં પૂછે ઇન્ટરનેશનલ એલિપ્સી ડે 2019 11 ફેબ્રુઆરીના રોજ, પરંતુ આની ઉજવણી ફ્રેન્ડ્સ ફેબ્રુઆરી મહિનાના 2જા સોમવારના રોજ કરવામાં આવે છે. એ પણ ડિટેલ આપણે ખાસ યાદ રાખવાની છે. હિન્દના બુલબુલ તરીકે કોણ પ્રખ્યાત છે? ભારતના કોકિલા તરીકે કોણ પ્રખ્યાત છે? નાઇટિંગલ ઓફ ઇન્ડિયા, તો સરોજની નાયડુ. ભારતની અંદર પ્રથમ મહિલા રાજ્યપાલનું બહુમાન ધરાવતા સરોજની નાયડુ, એમનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 રોજ અને સદગતિ 2 માર્ચ 1949 રોજ. ત્યાર પછી વાત કરીએ, કયા રાજ્યની એવી વિધાનસભા છે જેણે ગુજ્જર સમાજ તેમજ 4 અન્ય સમુદાયના લોકો માટે જે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જે છે એની અંદર 5% અનામતનું બિલ પસાર કર્યું છે? તો આવું કર્યું છે રાજસ્થાનની સરકારે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાજસ્થાન સરકારની, રાજસ્થાનની વિધાનસભાએ. જેમી ચેડવિક, બહુ ઇમ્પોર્ટન્ટ નામ છે, યાદ રાખી લેજો, યાદ નહીં રહે પણ યાદ રાખવું પડશે. કઈ જગ્યાએ યોજાયેલ MRF ચેલેન્જનું શીર્ષક યાદ રાખજો, રેસિંગ ડ્રાઈવર, તો MRF ચેલેન્જનું શીર્ષક જીતનાર પ્રથમ મહિલા ડ્રાઈવર બન્યા છે. તો ચેન્નઈ ખાતે આનું આયોજન થયું અને ખેલાડીનું નામ છે જેમી ચેડવિક. કોણ છે? જેમી ચેડવિક. હાલમાં ચર્ચામાં આવેલ ડિક્કી બંડી સ્ટેડિયમ અથવા ડિક્કી બંડી સ્ટેડિયમ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? તો આ ડિક્કી બંડી સ્ટેડિયમ જે છે એ ગુજરાત ભારતના મેઘાલય રાજ્યની અંદર આવેલું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત નથી કરતો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો 8 માર્ચ કહી દેશો, પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને વિજ્ઞાનમાં કન્યા આ સંયુક્ત દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો આની ઉજવણી 11 ફેબ્રુઆરીના રોજ. ક્યારે? 11 ફેબ્રુઆરી. વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ રેડિયો દિવસની ઉજવણી 13 ફેબ્રુઆરીના રોજ 2019 એનો વિષય શું રહ્યો ફ્રેન્ડ? ડાયલોગ, ટોલરન્સ એન્ડ પીસ.
સંવાદ, સહનશીલતા અને શાંતિ. ફ્રેન્ડ્સ, આ વિશ્વની વાત થઈ, હવે અહીંયા રાષ્ટ્રીય પૂછાય. ફ્રેન્ડ્સ, જન પ્રસારણ દિન તરીકે ક્યારે ઉજવાય છે? તો 12 નવેમ્બરના રોજ. ક્યારે ઉજવાય છે ફ્રેન્ડ્સ? 12મી નવેમ્બરના રોજ. પ્રથમ લવાસિયા માનવ અધિકાર સંમેલનનું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો આનું આયોજન જે છે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. ફ્રેન્ડ્સ, અહીંયા લવાસિયાનું પૂર્ણ નામ આપણે યાદ રાખવાનું છે, ધ લો એસોસિએશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક. તેની સ્થાપના 1966માં કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ દર વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય ઉત્પાદકતા પખવાડિયો 12 ફેબ્રુઆરીથી લગાવીને 28 ફેબ્રુઆરી સુધી. હવે પરીક્ષામાં, પહેલાં તો ક્લાસ થ્રીની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સાસગુજ પ્રોજેક્ટનું પૂર્ણ નામ શું છે? તો સેફ એન્ડ સિક્યોર ગુજરાત આ સાસગુજ પ્રોજેક્ટનું પૂર્ણ નામ છે. આ સાથે સાથે સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. અને બીજું મહત્વનું, ITMS એટલે ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના પ્રથમ તબક્કાનો કેટલા જિલ્લામાં શુભારંભ કરવામાં આવ્યો છે? ટોટલ 7 જિલ્લાની અંદર આનો શુભારંભ કરવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, તો આટલી માહિતી આપણે ખાસ યાદ રાખવાની છે. બીજો સરસ મજાનો પ્રશ્ન કે ગુજરાત સરકારે એ ગ્રેડ મેળવનારી જે ગુજરાતની જે ફિલ્મો છે એની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારીને કેટલા લાખ કરી છે? ફ્રેન્ડ્સ, તો એ ગ્રેડ મેળવનારી ગુજરાતી ફિલ્મ અને એની જે સબસિડીની મર્યાદા 50 લાખથી વધારીને 75 લાખ રૂપિયા 75 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં જે છે જે જૂની સિસ્ટમ હતી એ પ્રમાણે માત્ર 4 જ કેટેગરી હતી. હવે ટોટલ કેટેગરી જે છે 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટેગરી કરી દેવામાં આવી છે, જેની અંદર A+ કેટેગરીથી લગાવીને F ગ્રેડ સુધી અને છેલ્લે F ગ્રેડ મેળવનારી જે ફિલ્મ હોય તો એને પણ 5 લાખ રૂપિયા સબસિડી મળવાપાત્ર રહેશે. તો આ પણ કેટલીક સરસ મજાની માહિતી છે જે આપણે ખાસ યાદ રાખવાની છે. પહેલાં 4 કેટેગરી હતી, હવે 7 કેટેગરી થઈ ગઈ છે. 75 લાખથી 5 લાખ સુધીની સબસિડી છે, પહેલાં 50 થી 5 હતી. ફ્રેન્ડ્સ, આગળ વધીશું. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી દર વર્ષે 15મી માર્ચના રોજ કરવામાં આવે છે. આ વખતે એનો વિષય શું રહ્યો? ફ્રેન્ડ્સ, વિશ્વસનીય સ્માર્ટ પ્રોડક્ટ્સ. શું રહ્યો ફ્રેન્ડ? વિશ્વસનીય સ્માર્ટ પ્રોડક્ટ્સ, કારણ કે આપણે સ્માર્ટ પ્રોડક્ટનો અત્યારે હાલ જમાનો છે એટલા માટે આ વિષય ચૂઝ કરવામાં આવ્યો છે. હવે થોડીક માહિતી આપણે જાણી લઈએ. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન અથવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24મી ડિસેમ્બરના રોજ. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવણી કરવામાં આવે છે? 15મી માર્ચના રોજ. ગ્રાહક દિવસ રાજ્ય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક દિવસ જે છે 25મી જૂન અને 15મી સપ્ટેમ્બરના રોજ પણ ઉજવણી કરાય છે, એ પણ આપણે ખાસ માહિતી યાદ રાખવાની છે. યુએન પીસ યુનિવર્સિટી તરફથી, યુએન શાંતિ યુનિવર્સિટી અથવા પીસ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? ફ્રેન્ડ્સ, તો આ પ્રથમ ભારતીય છે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકૈયા નાયડુજી. કોણ છે ફ્રેન્ડ્સ? વૈંકૈયા નાયડુજી છે. ફ્રેન્ડ્સ, ગુજરાત સરકારે હાલમાં જ કઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બીએ પ્રજાપતિને ભ્રષ્ટાચારના આરોપ બદલ વાઇસ ચાન્સેલરના પદ પરથી હટાવી દીધા છે? ફ્રેન્ડ્સ, હટાવાયા છે. તો ખાસ યાદ રાખજો કે બીએ પ્રજાપતિ સાહેબ ભ્રષ્ટાચારના આરોપ બદલ એમને હટાવવામાં આવ્યા છે. સાચી હકીકત શું છે આપણને ખ્યાલ નથી, પરંતુ જે ન્યૂઝ છે એ આપણા માટે મહત્વની છે. ફ્રેન્ડ્સ, તો બીએ પ્રજાપતિ સાહેબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે પાટણ ખાતે આવેલી છે એના વાઇસ ચાન્સેલર હતા. અને યાદ રાખજો આપણા ગુજરાતની જેટલી પણ યુનિવર્સિટીઓ છે બધાના કુલપતિ કોણ હોય છે? તો આપણા રાજ્યપાલ હોય છે. ફ્રેન્ડ્સ, આ ડિટેલ. બીજી મહત્વની વાત કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ભુજ ખાતે આવેલી. ક્યાં આવેલી છે ફ્રેન્ડ્સ? ભુજ ખાતે આવેલી છે. આગળ વાત કરીશું, ગુજરાતના સંદર્ભમાં છે. આપણ સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ નીતિ, યાદ રાખજો, સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ નીતિ અમલમાં મૂકવાનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ નીતિ આગામી કેટલા વર્ષ માટે રાજ્યની અંદર અમલી બનશે? ફ્રેન્ડ્સ, તો યાદ રાખજો આ નીતિ આગામી 5 વર્ષ માટે રાજ્યની અંદર અમલી બનશે, એટલે 5 વર્ષ સુધી આ યોજનાનો તમે લાભ લઈ શકશો. ફ્રેન્ડ્સ, હવે તમે ઘણા ન્યૂઝપેપરમાં આ હેડલાઇન પણ વાંચશો આજના દિવસે,
કે સોલાર પ્રોજેક્ટ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. એટલે કે આ ન્યૂઝ એ છે કે સમગ્ર દેશમાં પ્રથમ વખત આવું બનવા જઈ રહ્યું છે કે કોઈ રાજ્ય સરકાર સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ નીતિ અમલમાં મૂકી રહી હોય અને જે આગામી 5 વર્ષ માટે આ યોજના અમલી બનશે, નીતિ અમલી બનશે. હવે આ યોજનાની જો માહિતી મેળવીએ ફ્રેન્ડ્સ, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. આપણા ગુજરાત રાજ્યની અંદર સોલાર પાર્કની અંદર, એટલે કે મોટા મોટા સોલાર પાર્કની અંદર જે ભાગ ન લઈ શકે તેવા નાના વીજ ઉત્પાદકો જેવા કે ખેડૂતો, નાના સાહસિકો, સહકારી મંડળીઓ કે કંપનીઓને પોતે સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે આ નીતિ જે છે એક આશીર્વાદરૂપ બનવાની છે. આ નીતિ અંતર્ગત 500 કિલોવોટથી 4 મેગાવોટ, યાદ રાખજો, 500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સોલર પ્રોજેક્ટ સ્થાપી શકાશે અને આ માટે નાના વીજ ઉત્પાદકો કે જે મોટા સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં સક્ષમ નથી તેઓ પોતાની ખાનગી જમીન પર કે ખાનગી જમીન લીજ પર મેળવી આવા નાના નાના સોલર પ્રોજેક્ટનો પણ સ્થાપી શકશે. ફ્રેન્ડ્સ, આ પ્રોજેક્ટ માટે જેટકોના હયાત સ્ટેશનોની નજીક હોય તેવી જમીનોના કિસ્સાઓને અથવા એ જે કિસ્સાઓમાં એમને પ્રાધાન્ય આપવામાં આવશે એ પણ જાહેરાત કરવામાં આવી છે. તો આ ડિટેલ જે છે આપણા માટે ખૂબ જ મહત્વની છે. આગળ વાત કરીએ, ખાલજગ્યાના શાહપુર ખાતે 32 કરોડના ખર્ચે નિર્માણ થનાર ગુજરાત બાયોલોજીકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત આપણા ગુજરાત રાજ્યના સચિવ શ્રી ડૉક્ટર જયંતસિંહે કર્યું. હવે આ બાયોટેકનોલોજીકલ યુનિવર્સિટી ક્યાં બની રહી છે ફ્રેન્ડ્સ? તો આ બની રહી છે ગાંધીનગર ખાતે. ક્યાં બની રહી છે? ગાંધીનગર ખાતે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત સરકારે ખાલજગ્યા ખાતે મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે. તો ગુજરાત સરકારે ગુજરાતના ગાંધીનગરમાં મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે. હવે આપણે આજે કેમ ચર્ચા કરી રહ્યા છે? તો આપણા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉક્ટર જયંતસિંહ દ્વારા ગુજરાતના મેરીટાઈમ યુનિવર્સિટી જે છે એની વેબસાઇટ લોન્ચ કરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે જે છે પ્રવૃત્તિઓ કરવા માટે જે છે જાહેરાત કરવામાં આવી છે. આ મેરીટાઈમ યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષ 2019-20થી સ્કૂલ ઓફ મેરીટાઈમ લો અને પોલિસી એન્ડ એડમિનિસ્ટ્રેશનની શરૂઆત કરશે. આ સ્કૂલ દ્વારા 2 પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો જેવા કે LLM ઇન મેરીટાઈમ લો અને LLM ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ લો પણ શરૂ કરવામાં આવશે. ફ્રેન્ડ્સ, તો આ માહિતી આપણા માટે ખૂબ જ મહત્વની છે. આગળ વાત કરીશું, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજના દિવસના સંદર્ભમાં છે, ખાસ ધ્યાન રાખજો. સમગ્ર ભારતમાં ખાલજગ્યામી માર્ચ 2019ના રોજ જન ઔષધિ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ, જન ઔષધિ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો જન ઔષધિ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે 7 માર્ચના રોજ. ક્યારે? પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત આ જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવશે 7 માર્ચના રોજ. એટલે કે હવે 7 માર્ચ આપણા મગજની અંદર ફિટ કરી લેવાનું છે, જન ઔષધિ દિવસ. આપણા દેશની અંદર ટોટલ 652 જિલ્લાઓની જો વાત કરું તો એમાં 5050થી પણ વધારે જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, એ ખાસ આપણે યાદ રાખવાનું છે. ફ્રેન્ડ્સ, હવે બીજી મહત્વની વસ્તુ, આજે જન ઔષધિ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના જે છે આને લાગુ કરવા માટેની જે એજન્સી છે એ એજન્સીનું નામ શું છે? બ્યુરો ઓફ ફાર્મા PSU ઓફ ઇન્ડિયા, એટલે કે BPPI, બ્યુરો ઓફ ફાર્મા PSU ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ડિસેમ્બર 2008ના રોજ. એના પછી એને લીગલ એન્ટિટી રજિસ્ટ્રેશન સોસાયટી ક્યારે બનાવવામાં આવ્યું? 2010માં. કેટલી લાંબી પ્રોસેસ છે ફ્રેન્ડ્સ એની. આગળ વાત કરીશું, અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે જ્યારે આ પ્રશ્નો સર્વેક્ષણ જાહેર થાય છે એના પછીની આવનારી પરીક્ષાઓની અંદર કમ્પલસરી પૂછાતો હોય છે, બહુ ધ્યાનપૂર્વક અહીંથી વિડીયોને જોજો ફ્રેન્ડ્સ. સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2019ની જાહેરાત થઈ ગઈ અને એમાં પણ ખાલજગ્યા 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની જે કેટેગરી છે એ કેટેગરીની અંદર આપણા ગુજરાત રાજ્યના અમદાવાદ જે છે એણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. યાદ રાખજો, અમદાવાદ જે છે એણે કઈ કેટેગરીમાં, કઈ યાદીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે? તો યાદ રાખજો, એવા શહેર, એવા મોટા શહેરો કે જેમની વસ્તી ફ્રેન્ડ્સ 10 લાખથી વધુ, અહીંયા શું છે ફ્રેન્ડ્સ? 10 લાખથી વધુ. જવાબ આવશે 10 લાખ. શું આવશે ફ્રેન્ડ્સ? અહીંયા જવાબ ખોટો ટીક થઈ ગયો છે. તો જે પણ શહેરોની વસ્તી 10 લાખથી વધુ છે ફ્રેન્ડ્સ, 10 લાખથી વધુ શહેર વસ્તી ધરાવતા શહેરોની જે કેટેગરી છે
એની અંદર અમદાવાદ જે છે એણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? પ્રથમ સ્થાન. સર્વ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2019 અર્પણ કરવામાં આવ્યા છે. ખાસ મહત્વની વાત આપણે જે ધ્યાન રાખવાની છે, ટોપ 10માં આવતા શહેરોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવે છે. અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે અમદાવાદના મેયર બીજલબહેન પટેલ એમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. હવે પ્રશ્ન ઊભો થાય કે એક બીજું પણ તમે હેડલાઇન જોશો કે અમદાવાદ છઠ્ઠા ક્રમે અને આમ સાહેબ તમે પહેલા નંબરે કરો છો અને આમ છઠ્ઠા નંબરે કરો છો, કેમ કન્ફ્યુઝન ઊભું કરો છો? તો યાદ રાખજો, પહેલી કેટેગરી મેં તમને એટલા માટે કીધું, કેટેગરી શબ્દ યાદ રાખજો, 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની જે કેટેગરી છે એની અંદર અમદાવાદ પ્રથમ ક્રમાંકે છે. પરંતુ ઓવરઓલ બધા શહેરોની વાત કરીએ આખા દેશની અંદર, તો એની અંદર અમદાવાદ જે છે છઠ્ઠા ક્રમાંકે છે, રાજકોટ શહેર આપણું 9મા ક્રમાંકે છે, સુરત 14મા નંબર પર છે. એટલે 1 થી 5માં એક પણ ગુજરાતનું નથી. બીજું મહત્વની વાત કરીએ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સમગ્ર દેશમાં કોણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? સુરતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આપણું પાટનગર ગાંધીનગર એ ટોટલ ઓવરઓલ ટેલીની અંદર 22મા નંબર. અમદાવાદના મેયરે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ સ્વીકાર્યો. અમદાવાદના મેયરનું નામ આપણે યાદ રાખવાનું છે. હવે તમે એ દેખાઈ રહ્યું છે કે ભારતનું જે છે સૌથી સ્વચ્છ શહેર ઓવરઓલ કેટેગરી, નેશનલ કેટેગરીની વાત કરીએ તો કયું છે? ઇન્દોર અને મધ્યપ્રદેશ સતત ત્રીજા વર્ષે, ફ્રેન્ડ્સ સતત ત્રીજા વર્ષે બન્યું છે. આગળ વાત કરીશું ક્લીનેસ્ટ કેપિટલ યુટી સિટી. હવે તમને એવું થાય કે આપણા દેશની અથવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર જે પાટનગર છે એમાં સૌથી સ્વચ્છ પાટનગરની જે કેટેગરી છે એ મળ્યું છે ભોપાલને. એટલે ખાસ ધ્યાન રાખજો, ભોપાલ મધ્યપ્રદેશનું પાટનગર છે અને એને આ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. ક્લિયર? તો ઇન્દોર અને ભોપાલ. આગળ વાત કરીશું 10 લાખથી વધુની જે કેટેગરી છે એની અંદર અમદાવાદને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ ઓફિશિયલ ડેટા છે, મારો ડેટા નથી, ખાસ ધ્યાન રાખજો. સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2019નો જે ગ્લાન્સ છે ખાસ ધ્યાન રાખજો. આ પુરસ્કાર કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનો મંત્રાલય દ્વારા આ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. અત્યારે હાલ આ મંત્રાલયના મંત્રી કોણ છે? હરદીપસિંહ પુરીજી છે. ઇન્દોર જે છે સતત ત્રીજા વર્ષે સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ જ શ્રેણી, આ જ કેટેગરીની અંદર બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર અને ત્રીજા ક્રમે સૌથી સ્વચ્છ શહેરમાં મૈસૂરને સ્થાન પ્રાપ્ત થયું છે. સૌથી સ્વચ્છ પાટનગરમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલને. ત્યાર પછી વાત કરીએ સૌથી સ્વચ્છ નાનું શહેર નવી દિલ્હી નગરપાલિકા પરિષદને પ્રાપ્ત થયું છે. ત્યાર પછી સર્વશ્રેષ્ઠ ગંગા શહેરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? ઉત્તરાખંડના ગૌચરને. કોને આપવામાં આવ્યો છે? ઉત્તરાખંડના ગૌચરને સર્વશ્રેષ્ઠ ગંગા શહેરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. સૌથી સ્વચ્છ મોટા શહેરની વાત કરીએ તેમાં અમદાવાદ, જ્યારે રાયપુર સૌથી તેજ ગતિથી પરિવર્તિત શહેરનો એવોર્ડ જે છે એ રાયપુરને આપવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, તો આ બધી ડિટેલ માહિતી તમારી પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડ્સ, અહીંયા જ વિડીયોને જો તમને સમજાયું ન હોય તો વિડીયોને સ્ટોપ કરો, ફરીથી પાછા બેક જાઓ અને ફરીથી બીજી વખતે મારો અવાજ સાંભળી લો, જેથી કરીને પરીક્ષામાં તમને બેનિફિટ થાય. આગળ વાત કરીશું, નેક્સ્ટ પ્રશ્ન જે તમારી સ્ક્રીન પર આવ્યો છે કે મહિલા અધિકારીઓને હવે ભારતીય સેનાની તમામ કેટલી શાખાઓમાં સ્થાયી કમિશન મળવા જઈ રહ્યું છે. યાદ રાખજો, સ્થાયી કમિશન વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. તો ટોટલ 10-10 શાખાઓની અંદર જે સ્થાયી કમિશન મળવા જઈ રહ્યું છે. આગળ વાત કરીશું અલ નગા 2019. આ એક સૈન્ય કવાયત છે દ્વિપક્ષીય, જે ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો ભારત અને ઓમાન વચ્ચે થાય છે. આ અલ નગાની ત્રીજા નંબરની સિરીઝ છે, એટલે કે ત્રીજું સૈન્ય કવાયત છે જેનું આયોજન ઓમાન ખાતે થવાનું છે. સૌથી પહેલાંની શરૂઆત વર્ષ 2015માં, જ્યારે એનું આયોજન એ વખતે ભારતમાં કરવામાં આવ્યું, ઓમાનમાં કરવામાં આવ્યું, અને પછી બીજી વખતે એનું આયોજન 2017માં ભારત ખાતે કરવામાં આવ્યું, અને હવે 2019ની અંદર ક્યાં કરવામાં આવશે? ઓમાનમાં કરવામાં આવશે. એ ગેપ ખાસ યાદ રાખજો કેટલા વર્ષનો છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથજી કોવિંદ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કે જેમની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરી છે. તો યાદ રાખજો, નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ન્યાયમૂર્તિ એસ એ બોબડેજીની નિયુક્તિ કરવામાં આવી છે. એમના પહેલા આ નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન કોણ છે અત્યારે હાલ, જેઓ 7 માર્ચના રોજ રિટાયર થઈ રહ્યા છે? તો ન્યાયમૂર્તિ એ કે સિકરીજી. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? તો રંજન ગોગોઈજી છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આ માહિતી આપણે ખાસ યાદ રાખવાની છે. અને એક્સ્ટ્રા માહિતી જે તમારે યાદ રાખવાની છે જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો નાલસા જે છે એની સ્થાપના
લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 અંતર્ગત કરવામાં આવેલી છે. આનું મુખ્ય કામ શું છે કે સમાજનો એવો તબક્કો કે જે જસ્ટિસથી ન્યાયથી પરે રહી ચૂક્યો છે એ ત્યાં સુધી એ સમાજના એ તબક્કા સુધી ન્યાયને પહોંચાડવો એ મેઇન આનો હેતુ છે. બીજી મહત્વની વાત યાદ રાખજો કે આપણે એક્ઝિક્યુટિવ ચેરમેનની વાત કરી તો અહીંયા પાર્ટોન પેટ્રોન ઇન ચીફ આ શબ્દ તમે સાંભળ્યો હશે, એટલે કે સંરક્ષક ચીફ, સંરક્ષક અધ્યક્ષ. યાદ રાખજો નાલસાના સંરક્ષક અધ્યક્ષ કોણ હોય છે, તો એ હોય છે ફ્રેન્ડ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો એ પણ આપણે ખાસ યાદ રાખવાની છે અહીંયા માહિતી, અને આ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ માહિતી. બીજી મહત્વની વસ્તુ કે એક્ઝિક્યુટિવ ચેરમેન કોને બનાવવામાં આવે છે, તો યાદ રાખજો સુપ્રીમ કોર્ટના જે સૌથી વરિષ્ઠ જજ હોય છે એમને નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. અને બીજી મહત્વની વસ્તુ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એ સંરક્ષક અધ્યક્ષ. આગળ વાત કરીશું વર્લ્ડ કિડની દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો માર્ચ મહિનાના બીજા ગુરુવારના રોજ વર્લ્ડ કિડની દિવસ ઉજવાય છે. 2019માં વિશ્વ કિડની દિવસનું સ્લોગન શું રહ્યું, તંદુરસ્ત કિડની સર્વ માટે સર્વત્ર. શું છે, કિડની હેલ્થ ફોર એવરી વન એવરીવેર. આગળ વાત કરીશું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, દર વર્ષે 8 માર્ચના રોજ ફ્રેન્ડ્સ. અને આ વખતે આનો વિષય શું રહ્યો, થિંક ઇક્વલ બિલ્ડ સ્માર્ટ ઇનોવેટ ફોર ચેન્જ. તો આ જે છે એનો વિષય રહ્યો છે, આપણે ખાસ યાદ રાખીશું. આગળ વાત કરીશું નદીઓ માટે એક્શનનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે, 14 માર્ચના રોજ. ક્યારે ઉજવાય છે ફ્રેન્ડ્સ, 14 માર્ચના રોજ. કોમનવેલ્થ દિવસ ક્યારે ઉજવાય છે ફ્રેન્ડ્સ, કોમનવેલ્થ દિવસ ક્યારે ઉજવાય છે, તો માર્ચમાં બીજા સોમવાર, યાદ રાખ માર્ચ મહિનાના બીજા સોમવારના દિવસે કોમનવેલ્થ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અત્યારે હાલ કોમનવેલ્થ દેશોની વાત કરીએ તો ટોટલ 53 દેશો કોમનવેલ્થ દેશના સભ્યો છે ફ્રેન્ડ્સ. 10 માર્ચ 2019ના રોજ CISF એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એણે પોતાનો કયા નંબરનો સ્થાપના દિવસ ઉજવ્યો ફ્રેન્ડ, તો એણે પોતાનો 50મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. સંરક્ષણ એવમ સુરક્ષા, પ્રોટેક્શન અને સિક્યોરિટી કોનું ધ્યેયસૂત્ર છે, તો એ CISFનું છે. અને સ્થાપના જે છે 10 માર્ચ 1969, આ ડેટ પણ આપણે યાદ રાખી લેવાની છે. આગળ વાત કરીશું 2022નો જે એશિયાઈ રમતોત્સવ જે છે ને આપણે એશિયાડ કહીએ છીએ, એમાં પહેલી વખત નીચેનામાંથી કયો દેશ ભાગ લેશે, તેનું નામ છે ઓસ્ટ્રેલિયા. ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે જે ડાંગ દરબારના લોકમેળામાં જે ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન થાય છે, 2019માં આ કયા નંબરના ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન થયું, તો 10મા નંબરના ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ તમે જોઈ શકો છો 500 વન ડે જીતનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે, તો એ છે ઓસ્ટ્રેલિયા. અને તમે જોઈ શકો છો 500 વન ડે જીતી છે ફ્રેન્ડ્સ. અને આપણે કેમ ચર્ચા કરી રહ્યા છીએ, તો યાદ રાખજો 500 વન ડે જીતનાર ભારત જે છે એ બીજો દેશ બન્યો છે, પહેલો છે ઓસ્ટ્રેલિયા. તો એ ખાસ આપણે માહિતી યાદ રાખીશું ફ્રેન્ડ્સ. અને આપણા જે વિંગ કમાન્ડર અભિનંદનજી હતા, એમણે BCCI દ્વારા કયા નંબરની જર્સી આપવામાં આવી હતી, 1 નંબરની, એ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો IAF ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનજીને આમાંથી કયો પુરસ્કાર આપવામાં આવશે, તો ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર આપવામાં આવે છે આવશે. આઝાદી કે દિવાને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે, તો આનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. આગળ વાત કરીશું કે આપણી કેન્દ્રીય કેબિનેટ જે છે એણે 12મી પંચવર્ષીય યોજના ઉપરાંત રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ જે NACP4ને કેટલા વર્ષ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે, તો એને ટોટલ 3 વર્ષ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે, એપ્રિલ 2017થી માર્ચ 2020 સુધી. અને જે 12મી પંચવર્ષીય યોજના ક્યાં હતી, 2012થી 2017 એનો સમયગાળો ખાસ આપણે યાદ રાખવાનો છે. 20 રૂપિયાનો જે નવો સિક્કો લોન્ચ થયો છે એ બહુ કારણોસર ચર્ચામાં રહ્યો, કારણ કે આ 12 ખૂણાવાળો બહુભુજ આકારનો સિક્કો બનાવવામાં આવ્યો છે 20 રૂપિયાનો. આ સિક્કોની ખાસિયત એ છે કે દિવ્યાંગો માટે ખાસ છે, કારણ કે સરળતાથી તેને ઓળખાવી શકે છે. સિક્કાનો બહારી વ્યાસ 27 મિલીમીટર છે, વજન 8.54 ગ્રામ છે. બહારની રિંગ પર 65% ભાગનું તાંબુ હશે, 15% ભાગ ઝીંક, 20% નિકલનો હશે. અને આંતરિક રિંગની જો વાત કરીએ, તો આંતરિક રિંગની અંદર 75% ભાગનું તાંબુ, 20% ઝીંક અને 5% નિકલનો સમાવેશ કરવામાં આવશે. 20 રૂપિયાના નવા સિક્કાની ખાસિયત એ છે કે ફ્રન્ટ સાઈડની અંદર વાત કરીએ તો અશોક સમનું પ્રતિક સિંહ છે,
તેની બરાબર નીચે સત્યમેવ જયતે ઉભરી આવે એ રીતે લખેલું છે. જમણી બાજુએ હિન્દીમાં ભારત અને ડાબી બાજુએ અંગ્રેજીમાં ઇન્ડિયા લખેલું છે. બીજી બાજુ 20 રૂપિયા લખેલું છે. આ ઉપરાંત તેના ઉપર રૂપિયાનું પ્રતીક પણ બનેલું છે. અને બીજી મહત્ત્વની વાત, આપણો દેશ કૃષિ પ્રધાન હોવાના કારણે અનાજની ડિઝાઇન રાખવામાં આવી છે. શેની ડિઝાઇન રાખવામાં આવી છે? અનાજની ડિઝાઇન રાખવામાં આવી છે. અહીંયા એક વ્યક્તિનું નામ આપણે ખાસ યાદ રાખી લેવાનું છે, કાયલી જેનરજી. કેમ? કારણ કે દુનિયાની સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ બની ગયા છે. આ પહેલા રેકોર્ડ હતો માર્ક ઝુકરબર્ગના નામે, જેમણે 23 વર્ષની ઉંમરે, માર્ક ઝુકરબર્ગની વાત કરીએ તો ફોર્બ્સ બિલિયનેર લિસ્ટની અંદર લિસ્ટેડ થયા હતા. હવે એમનો રેકોર્ડ તોડી દીધો છે કાયલી જેનર્જીએ, જેઓ 21 વર્ષની ઉંમરે ઝુકરબર્ગનો રેકોર્ડ તોડી દીધો છે. મલેશિયા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનો ખાલી જગ્યામાં સભ્ય બન્યો છે. તો આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનો 124મા નંબરનો સભ્ય દેશ બન્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અને આપણા ભારત માટે ગૌરવની વાત છે, તેમનું નામ છે સૌમ્યા સ્વામીનાથનજી, જેમની WHO ના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નિમણૂક કરવામાં આવી છે. 2019નું પ્રિટ્ઝકર પ્રાઇઝ કોને એનાયત કરવામાં આવ્યું છે? તો આ એનાયત કરવામાં આવ્યું છે અર્તા ઇઝોજાકીને. કોને કરવામાં આવ્યું છે? અર્તા ઇઝોજાકીને. પ્રિટ્ઝકર પ્રાઇઝની શરૂઆત 1979માં સૌથી પહેલાં ફિલિપ જોન્સનને આપવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ, ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર ના નિયામક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો આ નિયુક્તિ કરવામાં આવી છે અજિતકુમાર મોહંતીજી. કોની નિયુક્તિ કરવામાં આવી છે? અજિતકુમાર મોહંતીજીની. નીચેનામાંથી કોને નાણાં સચિવ બનાવવામાં આવ્યા છે? તો નાણાં સચિવ તરીકે બનાવવામાં આવ્યા છે ડૉક્ટર સુભાષચંદ્ર ગર્ગજીને. અને અન્ય સચિવ, જેમ કે વાત કરીએ અજય ભૂષણ પાંડે, રેવન્યુ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. રાજીવ કુમાર નાણાકીય સેવાઓ વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે. અતનુ ચક્રવર્તી, એમને ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડીપમમાં સચિવ બનાવવામાં આવ્યા છે. અને ગિરીશચંદ્ર મુર્મુજી, જેમને ખર્ચ સચિવ એટલે કે એક્સપેન્ડિચર સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કુમ્માનમ રાજશેખરનજી, જેઓ BJP માટે સીટ લડવા માટે લોકસભાના ઇલેક્શનના ઉમેદવાર બનવા માટે તેમણે કયા રાજ્યના રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું? તો એમણે જે મિઝોરમ રાજ્યના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું છે. અને આસામના રાજ્યપાલ જગદીશ મુખીજી, એમને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદનો જે વિવાદ જે છે એને ઉકેલ લાવવા માટે એક મધ્યસ્થીની પેનલ બનાવી છે. આ મધ્યસ્થીની અંદર 3 સભ્યો હશે. હવે પ્રશ્ન ઉભો થાય છે કે નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવ્યો નથી? તો આમાં 3 સભ્યોની જે પેનલ છે એમાં લાલકૃષ્ણ અડવાણીજીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે કે રિટાયર્ડ જસ્ટિસ ફકીર મોહમ્મદ ઇબ્રાહીમ ખલીફુલ્લા, શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુજીની આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ કે પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીનને 10 વર્ષ માટે રશિયા પાસેથી ભાડા પટ્ટે લેવામાં આવશે. આ અકુલા વર્ગની સબમરીનને શું નામ રાખવામાં આવ્યું છે? તો આને નામ રાખવામાં આવ્યું છે INS ચક્ર 3. શું નામ રાખવામાં આવ્યું છે? INS ચક્ર 3. વિદેશ મંત્રાલય દ્વારા કઈ જગ્યાએ 500મા પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો આ ઉદઘાટન કરવામાં આવ્યું પ્રતાપગઢ, રાજસ્થાન ખાતે. આગળ વાત કરીશું 2019ના માટેના જે પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ. પ્રશ્ન એવો પૂછાય છે કેટલા વિજેતાઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે? ટોટલ 112, જેની અંદર 4 પદ્મવિભૂષણ, 14 પદ્મભૂષણ અને 94 પદ્મશ્રી હતા. આમાંથી 21 મહિલા અને 11 વિદેશી અનિવાસી ભારતીય મૂળની વ્યક્તિઓ, જેમને ઓવરસીઝ નાગરિક તરીકે કહીએ છીએ. અને ખાસ વાત અહીંયા ધ્યાન રાખવાની છે, એક ટ્રાન્સજેન્ડર સામેલ છે અને 3 વ્યક્તિ એવા પણ છે જેમને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવે છે. હવે ગુજરાતના જે 6 ગરવા ગુજરાતીઓને જે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે, 6 વ્યક્તિ વિશેષના નામ અહીંયા મેં લખી દીધા છે. વિડીયોને પોઝ કરજો, એક વખત નામને વાંચી લેજો, કારણ કે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ઓલરેડી આમનું ડિસ્કશન કરી ચૂક્યા છે. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર પદે હસમુખ અઢિયાજીની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવી છે? ટોટલ 5 વર્ષ માટે કરવામાં આવી છે. પ્રધાનમંત્રી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીનું ઉદ્ઘાટન નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે. કઈ જગ્યાએ? નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયા દેશની નાગરિકતા લેનાર લોકોની સંપત્તિ દેશમાં રહી ગઈ છે
જેને શત્રુ સંપત્તિ, એટલે શત્રુ સંપત્તિ કયા દેશના નાગરિકો, આપણા દેશના નાગરિકો બીજે કોઈ દેશમાં જઈને વસી ગયા એમના પછી એમની સંપત્તિ આપણા દેશની અંદર હોય તો એને શત્રુ સંપત્તિ એટલે કે હિજરતી મિલકતો કહેવામાં આવે છે. તો એ કયા બે દેશોની અંદર જાય તો આ પ્રકારના શબ્દોનો આપણે પ્રયોગ કરીશું. તો યાદ રાખજો, પાકિસ્તાન અને ચીનમાં ભારતના હતા, પાકિસ્તાન અથવા ચીનમાં જતા રહ્યા તો એના પછી એમની પ્રોપર્ટી હવે શત્રુ સંપત્તિ તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશ સરકારે બહુ સરસ મજાનું કાર્ય લોકસભા ઇલેક્શન પહેલાં કરી દીધું કે ઓબીસીનો જે અનામત કોટા જે છે એને 14% વધારીને કેટલા ટકા કર્યું છે, તો 27% કરી દીધું છે. બોઈંગ 737 MAX 8, યાદ રાખજો 737 786 યાદ ના રાખતા, 737 યાદ રાખજો, મેક્સ 8 જે છે બોઈંગ કોમર્શિયલ એરપ્લેન છે જેને દુનિયાભરની અંદર સ્થબ્ધ કરી દેવામાં આવ્યા છે. એ મહત્વનું છે કારણ કે ઘણા બધા એક્સિડન્ટ થયા અને એના કારણે આને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એનો એક રિપોર્ટ આવ્યો જેની અંદર કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ સોનું અનામત ધરાવતો, ગોલ્ડ અનામત ધરાવતો દેશ કયો છે, તો એ છે અમેરિકા. અને વિશ્વના સૌથી વધુ ગોલ્ડ અનામત ધરાવતા દેશોની અંદર ભારત જે છે એ 11મા નંબરે છે. કૃષ્ણા કુમારી કોહલી, જેમ વિરાટ કોહલી ધૂમ મચાવી રહ્યા છે એમ કૃષ્ણા કુમારી કોહલીજી પાકિસ્તાનની અંદર ધૂમ મચાવી રહ્યા છે. પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાયેલી પ્રથમ થારી હિન્દુ મહિલા એટલે કૃષ્ણા કુમારી કોહલી, હિન્દુ દલિત સમુદાયમાંથી પાકિસ્તાનની પ્રથમ સ્ત્રી સેનેટર બન્યા છે તેઓ. હાલમાં જ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ જેને આપણે બહુ જ ચર્ચા કરી હતી ફ્રેન્ડ્સ, 2019નું આયોજન ક્યાં થયું છે ફ્રેન્ડ્સ, તો આ ખાસ યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ, કારણ કે એની અંદર આપણે ઓલિમ્પિક્સમાં જેટલા ગોલ્ડ મેડલ નથી લાવ્યા એટલા બધા ગોલ્ડ મેડલ આપણે અહીંયા લઈને આવ્યા છે. આનું આયોજન અબુધાબી સંયુક્ત આરબ અમીરાત ખાતે થયું ફ્રેન્ડ્સ. જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના નવા અધ્યક્ષ પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે, તો એ છે MR કુમારજી જેની નિમણૂક કરવામાં આવી છે. શિરસી સોપારી જેને GI ટેગ પ્રાપ્ત થયું છે એ કયા રાજ્યની છે ફ્રેન્ડ, તો આ છે કર્ણાટક રાજ્યની. કયા રાજ્યની? કર્ણાટક રાજ્યની. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને આ માર્ચ મહિનાના જેટલા પણ આપણે કરંટ અફેર્સ કવર કર્યા છે Part 1, Part 2 અને Part 3ની અંદર એ તમામે તમામ પ્રશ્નો આખા મહિનાનો સાર હતો ફ્રેન્ડ્સ, જેથી કહીને વિડીયો જોઈ લેશો તો આખા મહિનામાં જેટલા પણ આપણે કરંટ અફેર્સ કવર કર્યા છે એ રિવાઇઝ થઈ જશે તમારા માટે અને એક બૂસ્ટ જેવું કામ કરશે કે એનર્જી જેવું કામ કરશે તમારી પરીક્ષા માટે. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ મિત્રોને શેર કરજો અને વધુમાં વધુ કોમેન્ટ કરીને તમારા પ્રતિભાવો પણ જણાવતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ. ભારતમાં નીચેનામાંથી કયું મતદાન મથક 15,256 ફીટની ઊંચાઈ સાથે વિશ્વનું સૌથી વધુ ઊંચાઈ પર આવેલું મતદાન મથક બની ગયું છે? યાદ રાખજો, સૌથી વધુ ઊંચાઈ પર આવેલું મતદાન મથક, તો આ મતદાન મથકનું નામ છે તાસીગાંગ. શું નામ છે ફ્રેન્ડ્સ? તાસીગાંગ. કયા રાજ્યની અંદર આવેલું છે? તો હિમાચલ પ્રદેશની અંદર. ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ? હિમાચલ પ્રદેશની અંદર. તો રાજ્યનું નામ પણ યાદ રાખજો, હિમાચલ પ્રદેશની અંદર. આગળ વાત કરીશું ઓક્સફર્ડ યુનિવર્સિટીનું બોડલી પુરસ્કાર નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે એવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય, તો યાદ રાખજો નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનજીને આપવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, નોબલ પુરસ્કાર મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય, યાદ રાખજો, અર્થશાસ્ત્રના ક્ષેત્રની અંદર નોબલ પુરસ્કાર મેળવનારા એકમાત્ર ભારતીય અને પ્રથમ એશિયાઈ વ્યક્તિ હતા તેઓ. આગળ વાત કરીશું ફ્રેન્ડ્સ કે માર્ચ મહિનાની અંદર 17 માર્ચ 2019 રોજ એક દુઃખદ દિવસ હતો. સૌથી પ્રમાણિક અને ઉચ્ચ શિક્ષિત નેતાઓમાં સ્થાન ધરાવતા એવા ગોવાના મુખ્યમંત્રી પોતાના કાર્યકાળ દરમિયાન મનોહર પારિકરજીનું નિધન થયું ફ્રેન્ડ્સ. તેઓ પહેલા એવા IITian હતા કે જેઓ CM બન્યા હતા. ભારતના રાજકારણમાં મિસ્ટર ક્લીનના નામે તેઓ ઓળખાતા હતા. ઓક્ટોબર 2000 મનોહર પારિકર પ્રથમ વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. ટોટલ 4 ટર્મ 2000, 2002, 2012 અને 2017 ગોવાના મુખ્યમંત્રી બન્યા. સાથે સાથે 2014 તેઓ નરેન્દ્ર મોદી સરકારની અંદર સંરક્ષણ મંત્રી તરીકે પણ કાર્ય કર્યું. હવે આ જ કારણે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા, એટલા માટે આખું મુખ્યમંત્રી સહિત આખું જે મંત્રીમંડળ છે એનું વિભાજન થયું, નવું મંત્રીમંડળ આવ્યું અને નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? પ્રમોદ સાવંતજી. અને સાથે સાથે ગોવા અત્યારે ચર્ચામાં છે કારણ કે ગોવાના 2 નાયબ મુખ્યમંત્રી છે. પહેલા નાયબ મુખ્યમંત્રી વિજય સરદેસાઈ
અને બીજા છે મનોહર અજગાંવકર. આગળ વાત કરીશું વર્લ્ડ સ્લીપ ડે ક્યારે ઉજવાય છે, 15 માર્ચના રોજ ઉજવાય છે. હેલ્ધી સ્લીપ હેલ્ધી એજિંગ. ઓર્ડિનન્સ ફેક્ટરી ડે ક્યારે મનાવવામાં આવે છે આપણા દેશની અંદર, 18 માર્ચના રોજ. કેમ? કારણ કે 18 માર્ચ 1802ના રોજ આપણા ભારત દેશની અંદર સૌ પ્રથમ કેસીપોર ઓફ કોલકાતા ખાતે, યાદ રાખજો, ઓર્ડિનન્સ ફેક્ટરી શરૂ થઈ હતી. એટલા માટે 18 માર્ચના રોજ ઓર્ડિનન્સ ફેક્ટરી ડે તરીકે ઉજવવામાં આવે છે. વૈશ્વિક રિસાયક્લિંગ દિવસ એટલે કે વર્લ્ડ રિસાયક્લિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે, તો આની ઉજવણી દર વર્ષે 18 માર્ચના રોજ થાય છે. એનો આ વખતે 2019માં વિષય હતો રિસાયક્લિંગ ઇન ટુ ધ ફ્યુચર. નેક્સ્ટ બહુ સરસ મજાનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર. 2020માં અંડર 17 મહિલા ફૂટબોલ ફિફા વર્લ્ડ કપ માટે કયો દેશ યજમાન બનવાનો છે? તો 2020માં અંડર 17 મહિલા ફૂટબોલ ફિફા વર્લ્ડ કપ આપણા ભારતમાં જ યોજાશે ફ્રેન્ડ્સ. 2017માં અંડર 17 પુરુષ ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કોણે કરી હતી? તો ભારતે કરી હતી. એ પણ ખાસ યાદ રાખવાનું છે. ફિફા જેનું મોટો છે ફોર ધ ગેમ ફોર ધ વર્લ્ડ, એની સ્થાપના 21 મે 1904ના રોજ ફ્રાન્સના પેરિસ ખાતે થઈ હતી. અત્યારે મુખ્ય મથક ઝ્યુરિચ સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે. અધ્યક્ષ છે ગિયાની ઇન્ફાન્ટિનો. આ 2017ના જે વેન્યુ હતા એની વાત કરીએ ફ્રેન્ડ્સ. આગળ વાત કરીએ સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટ, પહેલાં તો ક્રિકેટ સાથે સંકળાયેલી છે, ના ચેમ્પિયન ટીમનું નામ શું છે? ચેમ્પિયન ટીમ છે કર્ણાટક. કોણ છે ફ્રેન્ડ્સ? કર્ણાટક. હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. દીક્ષા ડાંગર કઈ રમતના ખેલાડી છે ફ્રેન્ડ્સ? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. દીક્ષા ડાંગરજી જે છે ગોલ્ફની રમતના ખેલાડી છે, અને ખાસ યાદ રાખજો લેડીઝ યુરોપિયન ટૂરમાં પુરસ્કાર જીતનારા તેઓ બીજા ભારતીય મહિલા ગોલ્ફર છે. એટલે એક પ્રશ્ન બીજો ઊભો થાય કે લેડીઝ યુરોપિયન ટૂરમાં પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફરનું નામ? તો નામ આવશે અદિતિ અશોક. આગળ વાત કરીશું આફિન્ડેક્સ 2019 ભારત અને કોની વચ્ચે થતી સંયુક્ત સૈન્ય કવાયત છે? તો આ ભારત અને આફ્રિકા વચ્ચે, એટલે કે ભારત અને 16 આફ્રિકન દેશો વચ્ચે થતી સૈન્ય કવાયત, જેની આયોજન આ વખતે પુણે ખાતે થઈ રહ્યું છે. યોનો કેશ SBI એક નવા ફ્યુચર સાથે આવ્યું છે. અત્યાર સુધી તમે ATM કાર્ડ લઈને જતા હતા અને પછી કેશ કાઢતા હતા, હવે ATM કાર્ડ વગર પણ SBI જે છે સેવા લઈને આવી છે, જેનું નામ છે યોનો કેશ. એટલે કે ATM વગર તમે મોબાઈલ એપ્લિકેશનથી SBIના ATMમાંથી પૈસા ઉપાડી શકો છો, એટલે ગ્રાહકને આ સુવિધા મળી છે ફ્રેન્ડ્સ. તો આ ઇમ્પોર્ટન્ટ છે. યોનોનું પૂર્ણ નામ યુ ઓનલી નીડ વન, આ એનું પૂર્ણ નામ છે ફ્રેન્ડ્સ. ભારતના સ્વચ્છ ભારત મિશનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ કંપની જે છે એણે પ્રોજેક્ટ સંગમ શરૂ કર્યો છે? તો પ્રોજેક્ટ સંગમ શરૂ કર્યો છે માઇક્રોસોફ્ટે. આગળ વાત કરીશું સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા એની ચોથી સભા, યાદ રાખજો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા એની ચોથી સભાનું આયોજન કેન્યાના નૈરોબી ખાતે કરવામાં આવ્યું. આ વખતેનો વિષય હતો પર્યાવરણીય પડકારો અને સતત વપરાશ અને ઉત્પાદન માટે નવીનતમ ઉકેલ ફ્રેન્ડ્સ. અને આની અંદર સૌથી અગત્યનું જે આઉટપુટ આવ્યું કે 2030 સુધીમાં વિવિધ રાષ્ટ્રો ભેગા થઈને એવો પ્રયાસ કરશે કે જે એક વખત સિંગલ ઉપયોગ પ્લાસ્ટિક છે, વન ટાઈમ યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક છે, એનો ઉપયોગ બિલકુલ ના બરાબર કરે ફ્રેન્ડ્સ. એક સરસ મજાનો જે એવોર્ડ જે છે બિઝનેસ લાઈન ચેન્જ મેકર ઓફ ધ પુરસ્કારથી ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ જે છે એમના દ્વારા કોને નવાજવામાં આવ્યા આ પુરસ્કારથી? તો યાદ રાખજો નાણામંત્રી અરુણ જેટલીજીને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો એ કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે. કર્ણાટક રાજ્યના રાજ્યપાલનું નામ જરા તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સાથે સાથે દેશના પ્રથમ બટરફ્લાય પાર્કનું ઉદ્ઘાટન 2006માં બન્નેરઘટ્ટા બાયોલોજીકલ પાર્ક ખાતે જ કરવામાં આવેલું છે. નેશનલ રેકોર્ડ વેરી 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 IMP વાહ વાહ વાહ. ધારુણ અય્યા સ્વામીની વાત કરીએ તો એમણે 400 મીટર હર્ડલ સ્પર્ધાની અંદર એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે 48.80 સેકન્ડની અંદર માત્ર ફ્રેન્ડ્સ. 48.80 ટોક્યો 2020ની 2020 ઓલિમ્પિક્સ જે છે એની રમતો માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય એથ્લેટનું નામ શું છે? તેમનું નામ છે KT ઇરફાનજી. કોણ છે ફ્રેન્ડ્સ?
કેડી ઇરફાનજી છે, જેમણે આ રમતની અંદર જે છે સ્થાન હાસિલ કરી લીધું છે. ફ્રેન્ડ્સ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. અને કઈ સ્પર્ધાની અંદર? રેસ વોકિંગ ચેમ્પિયનશિપ, યાદ રાખજો, રેસ વોકિંગની અંદર. ક્લિયર? તો વોકિંગ ચેમ્પિયનશિપ 27 માર્ચ 2019 રોજ એક ઇતિહાસ રચાયો. મિશન શક્તિ હેઠળ ભારત દ્વારા એન્ટી સેટેલાઇટ મિશનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું અને આ સાથે ભારત વિશ્વના ટોપ 4 દેશની અંદર સામેલ થઈ ગયો. ફ્રેન્ડ્સ એટલે અહીંયા આપણો પ્રશ્ન બને છે કે આ એન્ટી સેટેલાઇટ મિશનનું સફળ પરીક્ષણ કરનારું ભારત કયા નંબરનો દેશ બન્યો છે? તો ભારત જે છે 4 નંબરનો દેશ બન્યો છે. આના વિશે આપણે મિશન શક્તિ વિશે કમ્પ્લીટ અલગ વિડીયો બનાવેલો છે ફ્રેન્ડ્સ, એટલે આપણે અહીંયા એની ચર્ચા કરતા નથી, કારણ કે આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને ડિટેલથી જાણવું બહુ જરૂરી છે, જેના માટે આપણે અલગથી વિડીયો બનાવેલો છે ફ્રેન્ડ્સ, એ તમે ત્યાં જઈને જોઈ શકો છો. એક અવશ્યથી જોઈ લેજો ફ્રેન્ડ્સ. વિશ્વ રંગમંચ દિન અથવા વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો વર્લ્ડ થિયેટર ડે, ક્યારે ઉજવવામાં આવે છે? તેની ઉજવણી 27 માર્ચના રોજ થાય છે, ખાસ આપણે યાદ રાખી રહ્યા છે. ચીનનો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ પર અત્યારે ચર્ચામાં આવ્યો, એનું કારણ બન્યું કે આના પર સાઇન કરનાર G7 દેશોનો પ્રથમ એવો દેશ કે જેણે ચીનના સિલ્ક રોડ ઇનિશિયેટિવની અંદર સાઇન કર્યું છે, તો એ છે ઇટાલી. કોણ છે ફ્રેન્ડ્સ? ઇટાલી. કઈ જગ્યાએ વિશ્વના સૌથી મોટા ઈ કચરા રિસાયકલિંગનો હબ શરૂ થયો છે? તો આ શરૂ થયું છે દુબઈ ખાતે. કઈ જગ્યાએ શરૂ થયું છે? લાર્જેસ્ટ ઈ વેસ્ટ રિસાયકલિંગ હબ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, એમનું પણ વિશ્વમાં સન્માન થઈ રહ્યું છે. કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, જે આ સર્વોચ્ચ નાગરિક સન્માન ટાઇટલનું નામ છે ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ કિંગ ઓફ ટોમિસ્લેવ, તે સન્માનિત કરવામાં આવ્યો છે? તો આ સન્માન ક્રોએશિયા દેશે આપ્યું છે. ગોલન હાઇટ્સ જે ઇઝરાયલ અને સીરિયા વચ્ચે ચર્ચામાં રહે છે અને અહીંયા અમેરિકા વચ્ચે પોતાની ટાંગ લઈને આવી ગયું છે અને ફાઇનલી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલન હાઇટ્સ પર ઇઝરાયલના સાર્વભૌમત્વને માન્યતા આપવાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા છે, એટલા આ ગોલન હાઇટ્સ ચર્ચામાં આવી ગયું છે. તો ઇઝરાયલ અને સીરિયા વચ્ચે આ ઇસ્યુ છે, એ પણ ખાસ યાદ રાખવાનું છે. હાલમાં દેશના પ્રથમ લોકપાલ તરીકે કોની, યાદ રાખજો આ પ્રશ્ન આપણે ઘણી વખતે ચર્ચા કરેલી છે ફ્રેન્ડ્સ, તો પિનાકી ચંદ્ર ઘોષજીની નિમણૂક કરવામાં આવી છે દેશના પ્રથમ લોકપાલ તરીકે અને ટોટલ 1+8 સભ્યો અને આ 8 સભ્યોની અંદર ગુજરાતના સાથે સંબંધ ધરાવતા 2 વ્યક્તિઓનું અહીંયા જે છે 8 સભ્યોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર IP ગૌતમજી જે છે એમની નિમણૂક એ લોકપાલના સભ્ય તરીકે થતા તેમણે તેના પદ પરથી રાજીનામું આપી દીધું, એટલા માટે તેઓ ચર્ચામાં છે. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2019 ઘણા બધા કારણોસર ચર્ચામાં છે, કારણ કે આ એ પોવર્ટી સાથે સંકળાયેલો છે ફ્રેન્ડ્સ. કયું ભારતીય રાજ્ય 92% સાથે ઓછામાં ઓછું ગરીબ રાજ્ય છે? તો એ છે કેરળ રાજ્ય. હવે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2018નો જે અહેવાલ છે એમાં ભારતના કયા રાજ્યો સૌથી ગરીબ છે? તો ભારતના ટોટલ 4 રાજ્યો સૌથી વધારે ગરીબ છે, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ. કયા કયા છે? બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ, એટલે કે BJP નું BJU, શું થશે? BJU. એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે યુવિકા કાર્યક્રમ, યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ, જેનું આ કાર્યક્રમની શરૂઆત કઈ સંસ્થા કરી છે? ઇસરો દ્વારા કરવામાં આવેલી છે. હાલમાં જ કયા દેશમાં તાજેતરમાં દુનિયાની સૌથી લાંબી મીઠાની ગુફા, જેને સોલ્ટ કેવ તરીકે શોધી કાઢી છે? તો આ દેશનું નામ છે ફ્રેન્ડ્સ ઇઝરાયલ. કયા દેશનું નામ શું છે ફ્રેન્ડ્સ? ઇઝરાયલ. ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ભારતની આ 2 સંસ્થાઓ ભેગા મળીને એક ઉપગ્રહ બનાવ્યો છે અને ઉપગ્રહ જે છોડવા જઈ રહી છે અવકાશ સ્પેસની અંદર. અને ખાસ ફ્રેન્ડ્સ કે આપણે ભારત પાકિસ્તાનની જે સરહદ પર જે ટેન્શન ચાલી રહ્યું છે, જે તણાવ ચાલી રહ્યું છે, એમાં જે ઇલેક્ટ્રોનિક સાધનો મારફતે હવે નજર રાખવામાં આવી રહી છે, ડ્રોનનો પ્રયોગ થઈ રહ્યો છે, તો એવામાં ભારતની ઇસરો સંસ્થાઓ, ઇસરો અને DRDO દ્વારા એક ઉપગ્રહ બનાવવામાં આવ્યો છે, જેનું નામ રાખવામાં આવ્યું છે એમીસેટ. શું નામ રાખવામાં આવ્યું ફ્રેન્ડ? એમીસેટ, જે છે અંતરિક્ષમાં છોડવાના છે. એમીસેટ જે છે PSLV C-45 મિશનનો હિસ્સો હશે ફ્રેન્ડ્સ. માત્ર PSLV C-45 મિશન જે છે ફ્રેન્ડ્સ
એની અંદર અહીંયા ટોટલ કુલ એમિસેટ સહિત કુલ 29 ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવામાં આવશે, એટલે કે આપણો એક ઉપગ્રહ એમિસેટ હશે, એની સાથે 28 ઉપગ્રહ અન્ય બીજા દેશોના પણ ઈસરો જે છે લોન્ચ કરવા જઈ રહ્યો છે. ક્યારે? તો યાદ રાખજો, 1 એપ્રિલના રોજ ઈસરો શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી PSLV C-45 રોકેટની મદદથી એમિસેટ સાથે કુલ 29 ઉપગ્રહોને અવકાશની અંદર તરતા મૂકશે ફ્રેન્ડ્સ. એટલે આ જ એક ન્યૂઝ જે છે આ ફ્રેન્ડ્સ, એની અંદર જો વાત કરું તો સૌથી પહેલાં ખાસ યાદ રાખવાનું છે PSLV C-45 મિશન, એની મદદથી આપણે એમિસેટ નામનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપગ્રહ કોણ બંને દ્વારા બનાવવામાં આવ્યો છે? તો ઈસરો અને DRDO દ્વારા. બીજી વસ્તુ કે આંતકી ગતિવિધિઓ માટે ખાસ આ બનાવવામાં આવ્યો છે, તો એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે, નજર રાખવામાં આવશે આંતકી ગતિવિધિઓ ઉપર ફ્રેન્ડ્સ. ઈસરોના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર કે સિવાનજી છે. DRDOના અધ્યક્ષ કોણ છે? જી સતીશ રેડ્ડી છે. જી સતીશ રેડ્ડીને હાલમાં જ એક પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે, એટલા માટે ચર્ચામાં પણ છે. બીજી મહત્વની વાત કરીએ એમિસેટના સંદર્ભમાં, તો એમિસેટ જે છે એક પ્રકારના જે મિનિ સેટેલાઇટ જે છે એનો એક હિસ્સો છે. ઈસરોના જે મિનિ સેટેલાઇટનો એક હિસ્સો છે, જેનું વજન 436 કિલોગ્રામ અને જેને 749 કિલોમીટરની ઊંચાઈ પર ઓર્બિટમાં મૂકવામાં આવશે. બીજી વસ્તુ જે આપણે યાદ રાખવાની છે કે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ 71મા નંબરનો લોન્ચ હશે ફ્રેન્ડ્સ. સાથે સાથે PSLV-ની આ 47મી નંબરની ફ્લાઇટ હશે. યાદ રાખજો, PSLV C-45, તો એની કઈ ફ્લાઇટ હશે ફ્રેન્ડ્સ? તો આ હશે 47મી ફ્લાઇટ હશે. બીજી વસ્તુ કે આની અંદર ફ્લાઇટની અંદર PSLV-QL પ્રકારની ફ્લાઇટનો જે ઉપયોગ થઈ રહ્યો છે ને પ્રથમ વખત થઈ રહ્યો છે, અને 2019માં ઈસરો દ્વારા આ બીજું લોન્ચ શરૂ મોકલવામાં આવશે, તો એ પણ યાદ રાખજો. અને ઈસરોની સફળતા તરફ આપણે ધ્યાન અવશ્ય જવું જોઈએ ફ્રેન્ડ્સ. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ, આ એક શબ્દ જે છે અત્યારે ચર્ચામાં છવાયેલો છે, માંકડિંગ. શું છે માંકડિંગ? શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો માંકડિંગ જે છે એ ક્રિકેટની રમત સાથે સંકળાયેલો શબ્દ છે. નેક્સ્ટ પ્રશ્ન જે તમારી સ્ક્રીન પર આવે છે ફ્રેન્ડ્સ, RBI દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ ચૂકવણીને મજબૂત બનાવવા માટે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સ્ટ્રોંગ બનાવવા માટે, સિક્યોર બનાવવા માટે 5 સભ્યોની સમિતિની નિમણૂક કરી છે. હવે પ્રશ્ન ઉભો થાય છે કે આ 5 સભ્યોની સમિતિના વડા કોણ છે? તો એમને વડા છે નંદન નીલેકણીજી. કોણ છે? નંદન નીલેકણીજી. અત્યારે હાલ RBIના 25મા ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. હવે તમારા માટે આજના દિવસનો પ્રશ્ન છે, શક્તિકાંત દાસ પહેલા એટલે કે 24મા નંબરના RBIના ગવર્નર કોણ હતા? આ 4 ઓપ્શનમાંથી તમારે શોધીને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. લલિત કલા અકાદમી નવી દિલ્હીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ? તો આની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ 1954માં. એક્ઝેક્ટ ડેટ કહું તો 5 ઓગસ્ટ 1954. કયા મંત્રાલય અંતર્ગત આવે છે? સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત આવે છે. કેમ આપણે લલિત કલા અકાદમી નવી દિલ્હીની ચર્ચા કરી રહ્યા છે? તેનું કારણ છે કે હાલમાં જ 60 લલિત કલા અકાદમી દ્વારા 60મા વાર્ષિક એકેડમી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી ફ્રેન્ડ્સ. એની અંદર ટોટલ 15 વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે, જેની અંદર આ 15 વિજેતાઓમાંથી એક નામ એવું છે જે આપણી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ છે ગુજરાતના હિરેનકુમાર છોટુભાઈ પટેલ. એમને પણ આ 15 પુરસ્કાર વિજેતાઓની સાથે પુરસ્કાર પ્રાપ્ત થયો છે, એટલા માટે જરૂરી છે. બીજી મહત્વની વાત યાદ રાખજો, લલિત કલા અકાદમી નવી દિલ્હી જે છે એ પ્રમોટ કરે છે જે વિઝ્યુઅલ આર્ટ છે એની વાત કરીએ, જેમ કે પેઇન્ટિંગ છે, શિલ્પ જે છે અને ગ્રાફિક, એને પ્રમોટ કરવાનું કાર્ય કરે છે. મેઇન ફંક્શન એનું એ છે, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ, લલિત કલા અકાદમીનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે થઈ ગયું. આગળ વાત કરીએ, નેક્સ્ટ પ્રશ્ન આપણી સ્ક્રીન પર આવી ગયો છે, ચંદીગઢ એરબેઝ પર એક સમારોહ દરમિયાન ચિનુક H-47F હેલિકોપ્ટરને વાયુસેનાને સોંપવામાં આવ્યું. હવે પ્રશ્ન ઉભો થાય છે કે આ હેલિકોપ્ટરને બનાવનાર કયું છે? બનાવનાર કંપનીનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો એ કંપનીનું નામ છે બોઈંગ, જે અમેરિકાની કંપની છે ફ્રેન્ડ્સ. તો આ માહિતી ખાસ આપણે યાદ રાખવાની છે. ચિનુક H-47F હેલિકોપ્ટરની વાત કરીએ,
તો આ જે છે એડવાન્સ મલ્ટી મિશન હેલિકોપ્ટર હોવાની સાથે હેવી વેઇટ લિફ્ટ કરવાનું પણ કાર્ય કરે છે. ચિનુકની વાત કરીએ તો મલ્ટી રોલ વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ જવાનો, હથિયારો, ઉપકરણોના સ્થળાંતર માટે કરી શકાય છે. આ ઉપરાંત કદાચ કોઈક સમયે જે આફત આવે છે ફ્રેન્ડ્સ, નેચરલ કેલામિટીસ આવે છે, કુદરતી આફતો સમયે રેસ્ક્યુ ઓપરેશન અને રાહત બચાવ કામગીરીમાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. ચિનુકની વાત કરીએ તો ચિનુક હેલિકોપ્ટર જે છે 10 ટન સુધીનું વજન 20,000 ફૂટની ઊંચાઈ સુધી લઈને ઉડવા માટે સક્ષમ છે. એનું ભારે વજન હોવા છતાં તે 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેમજ આ હેલિકોપ્ટર નાનામાં નાના હેલિપેડ અને ઘાટીમાં પણ સરળતાથી લેન્ડ કરી શકે છે. અમેરિકાની જે સૈન્ય જે છે એણે સૌ પ્રથમ ચિનુકનો ઉપયોગ વર્ષ 1962માં પોતાની સેનામાં કર્યો હતો. તો આટલી ડિટેલ આપણે ખાસ મગજમાં હોવી જોઈએ. આ એક્સ્ટ્રા ડિટેલ જે છે ઓલરેડી તમે વિડીયોને પોઝ કરીને ફ્રેશ ડિટેલને વાંચી શકો છો, જે બહુ ડિટેલની અંદર મેં ઓલરેડી શેર પણ કરેલું છે. આગળ વાત કરીએ, એવરી વોટ કાઉન્ટ્સ ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ઇલેક્શન. એવરી વોટ કાઉન્ટ્સ ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ઇલેક્શન આ પુસ્તકના લેખકનું નામ શું છે? તો આ પુસ્તકના લેખકનું નામ છે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાજી. કોણ છે? નવીન ચાવલાજી. ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2019 જીતનારા ગણિતના શિક્ષક પીટર તાબીચી. કોણ છે? પીટર તાબીચી. પ્રશ્નો ઉભો થાય છે કયા દેશના છે વિશ્વના સૌથી બેસ્ટ ટીચર બન્યા છે? તો એ કેન્યાના ટીચર છે ફ્રેન્ડ્સ, અને એમને મળેલી $1 મિલિયનની પ્રાઇઝ એમણે ડોનેટ પણ કરી દીધી છે ફ્રેન્ડ્સ. અને રૂરલ એરિયાની અંદર, કેન્યાની અંદર શિક્ષણ કેવી રીતે, સાયન્સ તરફ લોકો કેવી રીતે આગળ આવે એમાં પ્રયાસ કરી રહ્યા છે. નીચે આપેલા એરપોર્ટમાંથી કયો વિશ્વનો 12મો સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યો છે ફ્રેન્ડ્સ? તો વિશ્વનો સૌથી 12મો સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યો છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી. બાકીના બધા એરપોર્ટનું જે છે એડ્રેસ લખેલું છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ, કેમ્પ ગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુ. આ બધા એડ્રેસ આપણે ખાસ યાદ રાખવાના છે. હાલમાં જ યાદ હોય તો તમને 64મા ફિલ્મફેર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી 2019, જેમાં એનું આયોજન મુંબઈના જીઓ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. સૌથી શ્રેષ્ઠ ફિલ્મ લોકપ્રિય કેટેગરીની અંદર રાજી થઈ, અને ક્રિટિક્સની કેટેગરીની વાત કરીએ તો અંધાધૂન એ શ્રેષ્ઠ ફિલ્મો બની ફ્રેન્ડ. બંને વચ્ચેનો ડિફરન્સ ધ્યાન રાખજો. લોકપ્રિય હોય તો રાજી, લોકો રાજી રાજી થઈ ગયા યાદ રાખજો, અને ક્રિટિક્સ જે છે અંધા હોય છે, એમને કાંઈ ખબર પડતી નથી. ત્યાર પછી વાત કરીએ કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર જે છે હેમા માલિનીજી, અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર મરણોપરાંત શ્રીદેવીજીને પણ આપવામાં આવે છે. શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ રણબીર કપૂર સંજુ ફિલ્મ માટે, અને બેસ્ટ શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ આલિયા ભટ્ટ ફિલ્મ રાજી માટે આપવામાં આવ્યો છે. બેસ્ટ મ્યુઝિક આલ્બમ પદ્માવતની વાત થઈ છે. બેસ્ટ એક્ટર મેલ, યાદ રાખજો, ક્રિટિક્સ કેટેગરીની અંદર મેલમાં રણવીર સિંહ પદ્માવત માટે, આયુષ્માન ખુરાનાને અંધાધૂન માટે. બેસ્ટ એક્ટર ક્રિટિક્સની વાત કરીએ તો ફિમેલમાં નીના ગુપ્તા બધાઈ હો માટે. તો આ માહિતી આપણે ખાસ યાદ રાખવાની હતી ફ્રેન્ડ્સ. આગળ વાત કરીએ, વિશ્વ આર્થિક મંચ, જેને આપણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તરીકે ઓળખીએ છીએ, એના દ્વારા બહાર પાડવામાં આવેલ એનર્જી ટ્રાન્ઝિસ્ટ ઇન્ડેક્સ, યાદ રાખજો, એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2019માં ભારત કયા નંબરે રહ્યું છે ફ્રેન્ડ્સ? તો ભારત જે છે 76મા ક્રમાંકે રહ્યું છે ફ્રેન્ડ્સ. વર્ષ 2018માં ભારત જે છે એ 78મા નંબરે હતું. આમ જોવા જઈએ તો ઓવરઓલ ભારતનું ઇમ્પ્રુવમેન્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. પરંતુ સાથે સાથે ભારતને આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે એને થોડી ચેતવણી પણ આપી છે કે તમે ભારત દેશની અંદર CO2નું ઉત્સર્જન સૌથી વધુ થઈ રહ્યું છે. તો આ માહિતી આપણે ખાસ યાદ રાખવાની છે. સાથે સાથે વાત કરીશું આ ઇન્ડેક્સની અંદર, પ્રથમ નંબરે સ્વીડન, બીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ, ત્રીજા નંબરે નોર્વે, અને ટોટલ 115 દેશોની અંદર આ રેન્ક આપવામાં આવ્યું. આગળ વાત કરીએ, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ તરીકે ફરીથી કોણ ચૂંટાઈ આવ્યા છે? તો ફરીથી ચૂંટાઈ આવ્યા છે કે ગોવિંદરાજ. સૌથી પહેલા વાત કરીએ કે 1 માર્ચના રોજ વિશ્વભરમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે તરીકે ઓળખીએ છીએ. 2019માં વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસનો વિષય શું રહ્યો, થીમ શું રહી? તો ચિલ્ડ્રન્સ સેફ્ટી અવર રિસ્પોન્સિબિલિટી, એટલે બાળકોની સુરક્ષા અમારી જવાબદારી.
આ સિવાય ફ્રેન્ડ્સ 28 ફેબ્રુઆરીની આપણે ચર્ચા કરવાની રહી ગઈ હતી, તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરીના રોજ. આ વખતે 2019માં એનો વિષય શું હતો? વિજ્ઞાન માટે લોકો અને લોકો માટે વિજ્ઞાન. કોની યાદમાં ઉજવવામાં આવે છે કે 28 ફેબ્રુઆરી ડૉક્ટર સી વી રામનનો જન્મદિવસ નથી, પરંતુ જે રમન ઇફેક્ટના કારણે જે શોધ જે છે 1928માં એમણે આજના દિવસે કરી હતી, એટલા માટે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. એમને ભારત રત્ન 1954માં આપવામાં આવેલો છે, એ પણ ખાસ માહિતી આપણે યાદ રાખવાની છે. ઘણી વખતે આપણે ડૉક્ટર સી વી રામન વિશે આપણે ચર્ચા કરેલી છે, એ વધુ ચર્ચા કરતા નથી. કેન્દ્રીય માહિતી આયોગ CIC એના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે ઈવીએમ જે અત્યાર સુધીમાં શું હતું કે ઈવીએમ જે છે RTIના અંતર્ગત નહોતું આવતું, હવે CIC જે છે ચોક્કસપણે કહી દીધું છે કે હવે ઈવીએમ જે છે એ કયા કાયદા હેઠળ માહિતી છે. ફ્રેન્ડ્સ, તો અહીંયા જવાબ આવશે માહિતીનો અધિકાર કાયદો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત 2005 અંતર્ગત હવે ઇન્ફોર્મેશન છે, હવે તમે પણ એના માટે પણ RTI કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ કે આપણા જે કાપડ મંત્રાલયના મંત્રી છે કેન્દ્રીય, અત્યારે હાલ 16મી લોકસભાની અંદર સ્મૃતિ ઈરાનીજી, એમણે હેન્ડલૂમ પ્રિન્ટિંગના તીતનવાલા મ્યુઝિયમ, ખાસ યાદ રાખજો તીતનવાલા મ્યુઝિયમ ક્યાં ઉદઘાટન કરવામાં આવ્યું છે રાજસ્થાનની અંદર, તો પ્રશ્ન પૂછાશે કે તીતનવાલા મ્યુઝિયમ કઈ જગ્યાએ આવેલું છે, તો એ રાજસ્થાનમાં આવેલું છે. આગળ વાત કરીએ સરકારી કર્મચારીઓ જે છે એમાં માતા પિતાને રક્ષણ આપવા માટે એક યોજના છે જેનું નામ છે પ્રણામ. પ્રણામ કમિશન કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો આ પ્રણામ આયોગની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? આસામ રાજ્યની અંદર કરવામાં આવી છે. પ્રણામનું પૂર્ણ નામ પણ આપણે યાદ રાખી લેવાનું છે, પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી એન્ડ નોર્મ્સ ફોર અકાઉન્ટેબિલિટી એન્ડ મોનિટરિંગ. આગળ વાત કરીશું નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગોવિંદ પ્રસાદ શર્માજીની નિમણૂક કરવામાં આવી છે. શ્રેયસ યોજના, આ યાદ રાખજો, એનું શ્રેયસ યોજનાનું પૂર્ણ નામ ઇમ્પોર્ટન્ટ છે. પ્રકાશ જાવડેકર HRD મંત્રાલયના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલયના મંત્રીએ જે શ્રેયસ યોજના શરૂ કરી છે એનું પૂર્ણ નામ સ્કીમ ફોર હાયર એજ્યુકેશન યુથ ઇન એપ્રેન્ટિસિપ એન્ડ સ્કિલ. અને બીજી ખાસ મહત્વની વાત ફ્રેન્ડ્સ કે આ 3 મંત્રાલયો દ્વારા ભેગા થઈને આ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં HRD મંત્રાલય, પછી સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ મંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, આ 3 મંત્રાલય દ્વારા ભેગા થઈને આ યોજના શરૂ કરવામાં આવી છે. શ્રેયસ એક્સક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સ 2019ની જો વાત કરીએ તો એમાં ભારતનું સ્થાન કઈ રહ્યું? ભારત 47મા નંબરે રહ્યું. પહેલા નંબરે જે દેશ છે એનું નામ યાદ રાખજો સ્વીડન, બીજા નંબરે સિંગાપુર, ત્રીજા નંબરે USA. બાયો એશિયા 2019, એશિયાના સૌથી મોટા બાયોટેકનોલોજી અને જીવન વિજ્ઞાનની મંચની 16મી આવૃત્તિનું સંચાલન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? હૈદરાબાદના તેલંગાણાના હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે, એ ઉજવવામાં આવે છે 3 માર્ચના રોજ. ફ્રેન્ડ્સ 2019માં એનો વિષય શું રહ્યો? ફ્રેન્ડ્સ પાણી નીચે જીવન, લોકો અને ગ્રહ માટે, લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લેનેટ. આગળ વાત કરીશું ફ્રેન્ડ્સ, એક પૂર્ણ નામ તમારે યાદ રાખી લેવાનું છે, સાઇટ્સ જે આપણે ક્લાસની પરીક્ષા છે એમાં આ પ્રકારના પૂર્ણ નામ પૂછાતા હોય છે. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. તો આપણે સાઇટ્સનું આપણે એનું પૂર્ણ નામ સમજી ગઈએ. 21 માર્ચના રોજ કયો દિવસ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય વન દિવસ. 3 માર્ચના રોજ કયો દિવસ ઉજવાય છે? વિશ્વ વન્યજીવ દિવસ. 20 માર્ચના રોજ કયો દિવસ ઉજવાય છે? વિશ્વ ચકલી દિવસ. અને 22 માર્ચના રોજ વિશ્વ જળસ્ત્રોત દિવસ. સરસ મજાનો પ્રશ્ન, નીચેનામાંથી કયા રાજ્યની અંદર કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલજીએ જે છે એમણે નવા રેલવે ઝોનની જાહેરાત કરી હતી? તો આ નવું રેલવે ઝોન આંધ્રપ્રદેશ રાજ્ય માટે છે. ફ્રેન્ડ્સ નવા ઝોનનું નામ રાખવામાં આવ્યું છે સાઉથર્ન કોસ્ટ રેલવે. શું નામ રાખવામાં આવ્યું છે? સાઉથર્ન કોસ્ટ રેલવે, સધર્ન કોસ્ટ રેલવે એમ પણ આપણે કહી શકીએ છીએ. અને આ 18મું ઝોન છે ફ્રેન્ડ્સ આપણા રેલવે ઝોનની અંદર, અને વિશાખાપટ્ટનમ એનું મુખ્ય મથક છે, એ પણ યાદ રાખી લેજો આટલી માહિતી. IRCTC દ્વારા પોતાનું ડિજિટલ પેમેન્ટ ગેટવે શરૂ કરવામાં આવ્યું છે. આ ગેટવે કયું છે, નામ શું રાખવામાં આવ્યું છે? IRCTC iPay. IRCTCનું પૂર્ણ નામ પણ આપણે યાદ રાખી લેવાનું છે, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. મન કી બાતના પુસ્તકનું વિમોચન કોના હસ્તે કરવામાં આવ્યું છે? આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે અરુણ જેટલીના હસ્તે, જેની અંદર કુલ મન કી બાતના 53 એપિસોડમાંથી 50 એપિસોડનો સમાવેશ આ પુસ્તકની અંદર કરવામાં આવ્યો છે.
બીજો એક પ્રશ્ન પરીક્ષામાં સંભવિત પૂછાઈ શકે છે કે પ્રધાનમંત્રીની મન કી બાતના પ્રથમ સંસ્કરણની તારીખ કઈ છે નીચેનામાંથી? તો યાદ રાખજો 3 ઓક્ટોબર 2014. કયું છે? 3 ઓક્ટોબર 2014. પૂર્વ નાણાં સચિવ હસમુખ અઢિયા સાહેબ, જેમને હાલમાં કઈ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે? તો એમને નિયુક્ત કરવામાં આવે છે બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મધ્યપ્રદેશમાં ખાલજીગ્યા ખાતે, મધ્યપ્રદેશના ખાલજીગ્યા ખાતે આપણા દેશનું પ્રથમ દિવ્યાંગજન રમતગમત કેન્દ્રની સ્થાપના કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. તો આ જે દિવ્યાંગજન રમતગમત કેન્દ્ર જે છે એ ગ્વાલિયર ખાતે બનવાનું છે મધ્યપ્રદેશના. મેનમતી મૈત્રી એક્સરસાઇઝને કહેવાય છે, જે ભારત અને કયા દેશ વચ્ચે થાય છે ફ્રેન્ડ્સ? તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થાય છે. શૂન્ય ભેદભાવનાનો દિવસ એટલે કે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે કઈ તારીખે ઉજવાય છે? 1 માર્ચના રોજ એની ઉજવણી કરવામાં આવે છે. રોજર ફેડરરજી 2019માં 6 માર્ચ મહિનામાં છવાયેલા રહ્યા, એનું કારણ શું છે? કારણ કે એમણે 100મું સિંગલ ટાઇટલ જીત્યું છે ઇતિહાસની અંદર, એમણે રેકોર્ડ બનાવ્યો છે ફ્રેન્ડ્સ. તેની ઇતિહાસમાં માત્ર બીજા ખેલાડી છે જેમણે સિંગલ ટાઇટલ્સની સદી ફટકારી છે ફ્રેન્ડ્સ. આ કારનામું ક્યાં કર્યું તેમણે? દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપના ફાઇનલમાં યુવાનના સ્ટિપનોસ સિટીસિપાસને હરાવીને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે ફ્રેન્ડ્સ. અને બીજા નંબરના ખેલાડી છે, પહેલા નંબરના ખેલાડીનું નામ પણ આપણે યાદ રાખવું જરૂરી છે, જીમી કોર્નર્સ, જેઓ અમેરિકાના ખેલાડી છે. એશિયન ગેમ્સ 2022નું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ થવાનું છે? તો એનું આયોજન થવાનું છે હેંગઝાઉ ચીન ખાતે. ક્યાં થવાનું છે ફ્રેન્ડ્સ? હેંગઝાઉ ચીન ખાતે થવાનું છે. કેમ આપણે એની વધારે ચર્ચા કરીએ એનું કારણ છે કે એવી આશા સેવાઈ રહી છે કે ફ્રેન્ડ્સ હેંગઝાઉ એશિયન ગેમ્સની અંદર 2022માં ક્રિકેટની વાપસી થઈ શકે છે ફ્રેન્ડ્સ. કુંભ મેળો 2019 ચર્ચામાં તો હતો જ, પરંતુ વધારે એની ચર્ચામાં ક્યારે આવ્યો? જ્યારે 3 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એના નામે સ્થાપિત થયા. પ્રયાગરાજ પહેલો રેકોર્ડ જેમાં લાર્જેસ્ટ ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટ, આટલું મોટું ક્રાઉડ આવે, આટલી બધી પબ્લિક હોય અને એનું જ્યારે મેનેજમેન્ટ કરવા માટે એક રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. બીજો, ડ્યુરિંગ કુંભ મેળા દરમિયાન જે છે પેન્ટિંગ એક્સરસાઇઝ રાખવામાં આવી હતી, જેનું સ્કીમ હતી માય સિટી સ્કીમના અંતર્ગત પેન્ટિંગ સ્પર્ધા, એ પણ એક મોટામાં મોટી બિગેસ્ટ પેન્ટિંગ સ્પર્ધા થઈ ગઈ ફ્રેન્ડ્સ. અને ત્રીજો જે છે, આટલા બધા લોકો આવતા હોય તો જે સેનિટેશન અને વેસ્ટ ડિસ્પોઝલ મિકેનિઝમ ગોઠવવું પણ જરૂરી છે અને બહુ સારી રીતે ગોઠવ્યું, એ માટે પણ આ ત્રીજો પુરસ્કાર પણ એમને કને કુંભ મેળા 2019ને 3 ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આગળ વાત કરીશું આપણા પ્રધાનમંત્રીજીએ ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ એનું લોકાર્પણ કઈ જગ્યાએ કર્યું છે? તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમેઠી ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? અમેઠી ખાતે કરવામાં આવ્યું છે. AK-203 અસોલ્ટ રાઇફલ્સ જે છે એ રશિયાના સહયોગથી ભારતની અંદર જ બનવા જઈ રહી છે. 7,50,000, યાદ રાખજો, AK-203, AK-47ની જગ્યાએ એકો AK-203 જે છે રાઇફલ ખરીદવાનો આપણે કરાર કરેલો છે. હવે વાત કરીશું આપણા IIT ના જે વૈજ્ઞાનિકો છે અને દિલ્હીના એક વૈજ્ઞાનિક, બંને ભેગા થઈને ભારતનો પ્રથમ બ્રેઇલ લેપટોપ બનાવ્યો છે ફ્રેન્ડ્સ. આ બંને વૈજ્ઞાનિકોનું નામ છે પુલકિત સાપરાજી અને સુમન મુરલી કૃષ્ણન, અને આનું નામ શું રાખવામાં આવ્યું છે? ડોટ બુક. શું નામ રાખવામાં આવ્યું છે? ડોટ બુક. પ્રધાનમંત્રીજીએ અમદાવાદના વસ્ત્રાલ ગામ સ્ટેશનમાં અમદાવાદ મેટ્રો સેવાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રધાનમંત્રીજીએ કર્યું, યાદ રાખજો, ફેઝ 1નું લોકાર્પણ અને ફેઝ 2નું ભૂમિપૂજન કર્યું ફ્રેન્ડ્સ. શું કર્યું ફ્રેન્ડ્સ? ફેઝ 1નું લોકાર્પણ અને ફેઝ 2નું ભૂમિપૂજન કર્યું. ટોટલ ફેઝ 1નું કયું છે ફ્રેન્ડ? થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી. કોમન, અને આ પ્રસંગે એમણે કોમન મોબિલિટી કાર્ડનું પણ અનાવરણ કર્યું હતું. વન નેશન વન કાર્ડની સ્કીમ છે, બહુ સરસ મજાની સ્કીમ છે, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા ઘણી વખતે કરેલી છે ફ્રેન્ડ્સ. આ સિવાય ગુજરાતના જ્યારે મુલાકાતે આવ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ અમદાવાદના જસપુરમાં વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કર્યું, અને આ સાથે આ ભૂમિપૂજનમાં તમે દેખાઈ રહ્યું છે 41 ફૂટ ઊંચાઈની મા ઉમિયાની પ્રતિમા જોવા મળી છે. સાથે સાથ 41 ફૂટની ઉમિયા માતાની મૂર્તિ અને 51 ફૂટની ઊંચાઈના ત્રિશુળનું પૂજન પણ કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ. રાષ્ટ્રીય પછાત વર્ગ જે છે, જેને હાલમાં બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલો છે, અને એના કમિશનના, રાષ્ટ્રીય પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો આ નિયુક્તિ કરવામાં આવી છે ભગવાન લાલ સાહની. કોની કરવામાં આવી છે? ભગવાન લાલ સાહનીજીની કરવામાં આવી છે, અને એના માટેનો અનુચ્છેદ કયો છે? 338B. આગળ વાત કરીશું રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નેશનલ સિક્યોરિટી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 4 માર્ચના રોજ. ક્યારે ઉજવવામાં આવે છે?
4 માર્ચના રોજ. પ્રથમ ભારતીય જેમણે મિસાઇલ સિસ્ટમ એવોર્ડ 2019માં મિસાઇલ સિસ્ટમ એવોર્ડ પ્રાપ્ત કરીને તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક બની ચૂક્યા છે. તો આ વૈજ્ઞાનિકનું નામ છે ડૉક્ટર જી સતીશ રેડ્ડી, જેઓ DRDOના અધ્યક્ષ છે. ફ્રેન્ડ્સ, ત્યારે કોના દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે? AIAA એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો એપ્રિલ 2019થી માર્ચ 2020નું જે વર્ષ છે એને કયા વર્ષ તરીકે એમણે જાહેર કર્યું છે? તો પ્રધાનમંત્રીજીએ જે છે એપ્રિલ 2019થી માર્ચ 2020ના વર્ષને નિર્માણ અને ટેકનોલોજી વર્ષ તરીકે જાહેર કર્યું છે. એક મહત્વની યોજના છે પ્રધાનમંત્રી જીવન યોજના. આ પ્રધાનમંત્રી જીવન યોજનાનું પૂર્ણ નામ ખાસ યાદ રાખજો. આનું પૂર્ણ નામ છે ફ્રેન્ડ્સ, જૈવ ઇંધન વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ. આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય યુનાની તબીબી સંસ્થાનો પાયો નીચેનામાંથી કઈ જગ્યાએ નાખવામાં આવ્યો છે? તો આ પાયો ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ખાતે નાખવામાં આવ્યો છે. કઈ જગ્યાએ? અને આયુષ મંત્રાલયનું પૂર્ણ નામ પૂછાય તો આયુર્વેદ યોગા નેચરોપેથી યુનાની સિદ્ધ અને હોમિયોપેથી. શ્રીપદ યસો નાયક તેના 16મી લોકસભાની અંદર મંત્રી હતા. ફ્રેન્ડ્સ, બીજો પ્રશ્ન આવે છે કે વિશ્વ હેપીનેસ રિપોર્ટ, એટલે કે આપણે ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની તો વાત કરી, આ પ્રસંગે એક રિપોર્ટ, જે આ રિપોર્ટને લગતો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાયા કરે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. વિશ્વ હેપીનેસ રિપોર્ટ 2019માં આપણા ભારત દેશનું સ્થાન કયા નંબરે રહ્યું છે? તો આપણો ભારત દેશ જે છે ફ્રેન્ડ્સ 140માં નંબરે રહ્યું છે. ટોટલ 156 દેશમાંથી ભારતનું સ્થાન 140માં નંબર. ગયા વર્ષે એટલે કે 2018ની વાત કરીએ તો આ ભારત દેશ જે છે 133માં સ્થાન પર હતું. આમ આપણું સ્થાન જે છે 7 ડગલા પાછળ આવી ચૂક્યા છે એમ કહી શકાય. આપણો પાડોશી દેશ પાકિસ્તાન, જ્યાં આતંકવાદ પનઘરી રહ્યો છે, એ દેશ પણ સુખાકારી હેપીનેસ રિપોર્ટની અંદર ભારત કરતાં આગળ છે. પાકિસ્તાન 67માં નંબર પર છે, 67. આ ડિટેલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. બીજો પ્રશ્ન પૂછાય છે વિશ્વ હેપીનેસ રિપોર્ટ 2019માં પ્રથમ ક્રમે કોણ રહ્યું? તો ફિનલેન્ડ. કોણ રહ્યું ફ્રેન્ડ્સ? ફિનલેન્ડ, ત્યાર પછી ડેનમાર્ક, પછી નોર્વે, પછી આઇસલેન્ડ ને પછી નેધરલેન્ડ, એટલે બીજા ત્રીજા ચોથા અને પાંચમા નંબરે. પાકિસ્તાન 67માં નંબરે. આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ 125માં સ્થાન પર. ચીન 93માં નંબરે છે. આપણો અત્યારે અમેરિકા તરફ ઝુકાવ વધારે છે, અમેરિકા 19માં નંબરે છે. હેપીનેસ રિપોર્ટ જે છે મુખ્યત્વે 6 પરિબળોના આધારે બનાવવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે, કેટલા પરિબળોના આધારે બનાવવામાં આવે છે? તો 6. આવક, સ્વસ્થ જીવનની અપેક્ષા, સામાજિક સપોર્ટ, આઝાદી, વિશ્વાસ અને ઉદારતા. 2019માં આ હેપીનેસ રિપોર્ટ જે છે એ 7માં નંબરનો હતો. હવે તમને પ્રશ્ન પૂછાય કે સૌથી પહેલો હેપીનેસ રિપોર્ટ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો? તો વર્ષ 2012ની અંદર. ક્યારે? વર્ષ 2012ની અંદર. બીજો પ્રશ્ન નેક્સ્ટ સ્લાઇડ તમારી સમક્ષ આવી રહ્યો છે. બહુ સરસ મજાનો દિવસ, વિશ્વ ચકલી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તેની ઉજવણી 20 માર્ચના રોજ કરવામાં આવે છે. 2019માં વિશ્વ ચકલી દિવસનો વિષય શું હતો? આઈ લવ સ્પેરોઝ, હું ચકલીને પ્રેમ કરું છું. બીજો મહત્વનો કે આ દિવસની દેન જે છે ભારતને આભારી છે એક સંસ્થા, નેચર ફોરએવર સોસાયટી. યાદ રાખજો, નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપક કહેવાય છે મોહમ્મદ દિલાવરજીએ કરી હતી. એણે સૌથી પહેલાં વાત કરીએ જે સ્પેરો ચકલીને મદદ કરવા માટે પોતાનું જે કાર્ય સૌથી પહેલાં નાસિકમાં શરૂ કર્યું, અને ત્યાર પછી વાત કરીએ એમને મોહમ્મદ દિલાવરજી જે છે ટાઈમ જે મેગેઝિન છે એણે હીરોઝ ઓફ ધ એન્વાયરમેન્ટમાં 2008ની અંદર સન્માન આપ્યું. સૌથી પહેલો વિશ્વ ચકલી દિવસ વર્ષ 2010ની અંદર વિશ્વના અનેક દેશોની અંદર ઉજવવામાં આવ્યો હતો. ફ્રેન્ડ્સ, આગળ વાત કરીએ, એક બીજો દિવસ છે વિશ્વ કઠપૂતળી દિવસ, તમે જેને આપણે વર્લ્ડ પપેટ્રી દિવસ, યાદ રાખજો વર્લ્ડ પપેટ્રી ડે તરીકે પણ ઓળખે છે. આ પ્રકારની પપેટ્રી તમે ઘણી વખત જોયેલી હશે. ક્યારે ઉજવાય છે? 21 માર્ચના રોજ. આગળ વાત કરીએ, 21 માર્ચના રોજ બહુ જ સરસ મજાનો દિવસ પણ છે, ઉજવાય છે વિશ્વ કવિતા દિવસ, વર્લ્ડ પોએટ્રી ડે. કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પોએટ્રી જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો એ ગ્રીક ભાષાનો શબ્દ છે પોઈયો, જેનો મતલબ થાય છે હું સર્જન કરું છું, એના પરથી ઉતરી આવ્યો છે પોએટ્રી. બીજું મહત્વની વાત,
કે યુનેસ્કોનું, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનનું જે 30મા નંબરનું સેશન હતું, જેનું આયોજન પેરિસમાં કરવામાં આવ્યું હતું વર્ષ 1999માં, એ વખતે આ સેશનની અંદર નક્કી કરવામાં આવ્યું કે 21 માર્ચના રોજ વર્લ્ડ પોએટ્રી ડે એટલે કે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવશે. સરસ મજાનો બીજો દિવસ આવી ગયો ફ્રેન્ડ્સ, આંતરરાષ્ટ્રીય વન દિવસ. કયો છે આંતરરાષ્ટ્રીય વન દિવસ? કઈ તારીખે? 21 માર્ચના રોજ. કઈ તારીખે? 21 માર્ચ. કેટલા બધા સરસ સરસ મજાના દિવસો જે છે 21 માર્ચના રોજ ભેગા થયા છે 2019માં. આનો વિષય શું થયો ફ્રેન્ડ્સ? તો ફોરેસ્ટ એન્ડ એજ્યુકેશન, લર્ન ટુ લવ ફોરેસ્ટ, એટલે કેવી રીતે આપણે વૃક્ષોને પ્રેમ કરતા શીખો, ભણો. સૌથી પહેલાં વાત કરીશું, સૌથી પહેલાં ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે જે છે ક્યારે ઉજવવામાં આવ્યો હતો, કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો? તો વર્ષ 2013ની અંદર. ક્યારે ફ્રેન્ડ્સ? વર્ષ 2013ની અંદર. આગળ વાત કરીશું 22 માર્ચ. 22 માર્ચના દિવસે પણ બહુ સરસ મજાનો દિવસ ઉજવાય છે, વિશ્વ જળ દિવસ. શું છે ફ્રેન્ડ્સ? વિશ્વ જળ દિવસ કઈ તારીખે ઉજવાય છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો જવાબ લખજો 22 માર્ચના રોજ. કેવી સરસ મજાની ઇમેજ આપણે અહીંયા કલેક્ટ કરી છે. આ વખતે આનો વિષય 2019માં શું રાખવામાં આવ્યો? લિવિંગ નો વન બિહાઇન્ડ, કોઈને કોઈ પાછળ રહી ન જાય કદાચ પાણી પીવા માટે. તો અહીંયા બહુ સરસ મજાનો જે વિષય રાખવામાં આવ્યો હતો. આ સિવાય યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2015ની અંદર જે 17 મુદ્દાનો સસ્ટેનેબલ ગોલ, SDG જે સસ્ટેનેબલ ગોલનું જે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે 2030 માટે, એની અંદર એક મુદ્દો છે પાણીનો. એ મુદ્દાની અંદર વાત કરવામાં આવી છે કે વર્ષ 2030 સુધીમાં દરેકે દરેક વ્યક્તિ માટે વોટર ફોર ઓલ, દરેક વ્યક્તિ માટે પાણી હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, પ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચ 1993ના રોજ કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 22 માર્ચ 1993ના રોજ. હવે 23 માર્ચના દિવસ પર આવી ગયા આપણે. 23 માર્ચનો દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ દિવસ છે વર્લ્ડ મેટ્રોલોજિકલ ડે, જેને આપણે વિશ્વ હવામાન દિવસ અથવા વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ તરીકે પણ ઉજવણી કરીએ છીએ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વિશ્વ હવામાન અથવા હવામાન વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 23 માર્ચના રોજ. આ વખતે 2019માં વર્લ્ડ મેટ્રોલોજિકલ ડેની થીમ, વિષય શું રહ્યો ફ્રેન્ડ? ધ સન, ધ અર્થ એન્ડ ધ વેધર. હવે તમને એવું થશે કે આ 23 માર્ચનો દિવસ કેમ સિલેક્ટ કરવામાં આવ્યો છે? એનું સૌથી મોટું કારણ છે આંતરરાષ્ટ્રીય વિશ્વ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન જે છે એની સ્થાપના 23 માર્ચ 1950ના રોજ, યાદ રાખજો, વર્ષ 1950માં 23 માર્ચના રોજ કરવામાં આવી હતી. એટલા માટે વર્લ્ડ મેટ્રોલોજિકલ ડે 23 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. એક બીજો પ્રશ્ન પૂછાઈ શકે છે, વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જિનેવા સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે. આ રીતે આપણે વાત કરીએ તો આ તો કદાચ 1950માંની સ્થાપના થઈ છે. ભારતની અંદર ખાસ ધ્યાન રાખજો, ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMD ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1875માં. ક્યારે? 1875માં. 1864ની વાત છે, પછી 67, 71, જે સમસ્યાઓ ઘણી બધી ઉદ્ભવી એના સંદર્ભમાં બ્રિટિશ સરકાર વખતે જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. ફ્રેન્ડ્સ, જ્યારે એની સ્થાપના કરવામાં આવી 1875માં, એ વખતે આનું મુખ્ય મથક કલકત્તા ખાતે હતું. અને એ વખતે આ IMD ના ડાયરેક્ટર તરીકે સર જ્હોન એલિયોટ, યાદ રાખજો, IMD ની સ્થાપના વખતે ડાયરેક્ટર કોણ હતા? સર જ્હોન એલિયોટ જે છે એ હતા ફ્રેન્ડ્સ એના ડાયરેક્ટર. તો અત્યારે હાલ IMD નું મુખ્ય મથક દિલ્હીમાં છે. તો થોડીક માહિતી યાદ રાખજો ફ્રેન્ડ્સ, કલકત્તાથી પછી એનું IMD, ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ જે છે, એનું મુખ્ય મથક સિમલા ખસેડવામાં આવ્યું. સિમલાથી લઈ ગયો પુણે, એનું મુખ્ય મથક ગયું પુણે, અને પુણેથી પછી અત્યારે હાલ દિલ્હી ખાતે આવ્યું. હવે ફ્રેન્ડ્સ, 23 માર્ચનો દિવસ આમ કહીએ તો દુઃખનો દિવસ, અને આમ કહીએ કે 23 માર્ચના લીધે જ કદાચ આપણા દેશની અંદર લોકોની અંદર આઝાદી મેળવવા માટેની એક ભાવના જાગી હતી એમ પણ આપણે કહી શકીએ. ફ્રેન્ડ્સ, શહીદ દિવસ ઉજવવામાં આવે છે 23 માર્ચના રોજ. ફ્રેન્ડ્સ, યાદ રાખજો, આપણે શહીદ દિવસની ઉજવણી કરીએ છીએ. આપણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવજી
એમની જે પુણ્યતિથિ છે એમને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ, આપણે સલ્યુટ કરીએ છીએ. બહુ કહેવાય કે યુવાન વયે કોઈ વ્યક્તિ કેવી રીતે, એક નાનકડો બાળક કેવી રીતે વિચારી શકે કે હું ફાંસી લઈને જ રહીશ, મારી ફાંસીના લીધે જ મારા દેશની અંદર લોકોમાં, દેશના લોકોની અંદર આઝાદી મેળવવાની ભાવના જાગી ઉઠશે. આ પ્રકારનું જે પછી ઇન્કલાબ જિંદાબાદનો નારો આપણે અમને અને આપણા દેશને આઝાદી તરફ આપણે આગળ લઈ જવામાં જો સૌથી મોટું કોઈનો સિંહ ફાળો હોય તો મારા મતે એ ભગતસિંહજી, રાજગુરુ અને સુખદેવજીને હું નમન, સતસત નમન કરું છું એમની પુણ્યતિથિ પર. અને અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, 2019માં જ્યારે એમને ફાંસી આપવામાં આવી હતી એટલે કે 23 માર્ચના રોજ વર્ષ 1931, એક કાળો દિવસ હતો જ્યારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવજીને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. અને આજે એમની પુણ્યતિથિની વાત કરીએ, 2019ની અંદર 88મા નંબરની એમની પુણ્યતિથિ છે. શહીદ દિવસ આપણે 30 જાન્યુઆરીના રોજ પણ ઉજવીએ છીએ. 30 જાન્યુઆરી 1948નો દિવસ બધાને યાદ હશે, નાથુરામ ગોડસેજીએ ગોળી મારીને હત્યા કરી હતી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને. આ દિવસે પણ આપણે 2 મિનિટનું મૌન પાડીએ છીએ સવારે 11 વાગે અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ત્યાર પછી વાત કરીએ 17 નવેમ્બરના રોજ પણ શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. કેમ? કારણ કે આઝાદીની લડાઈની અંદર મુખ્ય ભૂમિકા ભજવનાર લાલા લજપતરાય શેરે પંજાબ એમનું પણ 1928માં આજના દિવસે એટલે કે 17 નવેમ્બરના રોજ અવસાન થયું હતું અને લાઠીચાર્જ થયો હતો. ફ્રેન્ડ્સ, એ બધાને જ ખબર છે. તો આ દિવસે પણ આપણે શહીદ દિવસ ઉજવીએ છીએ. 24 માર્ચ 2019 એક મહત્વનો દિવસ છે જે આપણે યાદ રાખવાનો છે. વિશ્વ ક્ષય રોગ કઈ તારીખે ઉજવાય છે? 24 માર્ચના રોજ 2019માં આનો વિષય શું રહ્યો? ઇટ ઇઝ ટાઈમ એટલે કે એના પછી આગળ છે, ઇટ ઇઝ ટાઈમ ફોર એક્શન, ઇટ ઇઝ ટાઈમ ટુ એન્ડ ટીબી, ટ્યુબરક્યુલોસિસ, ટીબીનો અંત કરવાનો સમય આવી ગયો છે. હવે 24 માર્ચનો દિવસ કેમ સિલેક્ટ કરવામાં આવ્યો છે? વર્ષ 1882 24 માર્ચનો એ દિવસે ડૉક્ટર રોબર્ટ કોચ નામના તબીબ એમણે સૌ પ્રથમ ક્ષયરોગના જંતુઓ શોધી કાઢ્યા અને આથી જ એમના સન્માનમાં કોમેમોરેટિવ તરીકે આપણે 24 માર્ચના દિવસને વિશ્વ ક્ષય દિન તરીકે, વિશ્વ ક્ષયરોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે આપણે વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તરફ આપણે પહોંચી ચૂક્યા છે. ખાસ ધ્યાન રાખજો, ભારતીય નૌસેનાના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. એટલે કે આપણા જે અત્યારે હાલ જે ભારતીય નૌસેનાના પ્રમુખ છે એ રિટાયર થઈ રહ્યા છે અને એમની જગ્યાએ નવા નૌસેનાના પ્રમુખ નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. એટલે કે જો એમની નિયુક્તિ થશે તો 24મા નંબરના નૌસેના પ્રમુખ બનશે. ફ્રેન્ડ્સ, તો એમના સંદર્ભમાં જ પ્રશ્ન છે કે ભારતીય નૌસેનાના 24મા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો આ નિયુક્તિ કરવામાં આવી છે વાઇસ એડમિરલ કરમબીર સિંહજીની. કોની કરવામાં આવી છે? વાઇસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે નવા આ નૌસેનાના પ્રમુખ બન્યા છે. આમની પહેલાં કોણ હતું? સુનિલ લાંબાજી. એ હજી છે, હજી 2 મહિનામાં રિટાયર થવાના છે. આ સિવાય આપણી જે ભારતીય આર્મી, ઇન્ડિયન આર્મી જે છે એના અધ્યક્ષ કોણ છે અત્યારે? વડા કોણ છે? તો જનરલ બિપિન રાવત છે અને એ 27મા નંબરના છે. એવી રીતે વાત કરું ફ્રેન્ડ્સ તો ઇન્ડિયન એરફોર્સ જે છે એના વડા કોણ છે? બિરેન્દ્રસિંહ ધનુવાજી છે અને કયા નંબરના છે તેઓ? 25મા નંબરના છે. તો આ પ્રાઇમરી માહિતી હતી જે વારંવાર પરીક્ષામાં પૂછાય, ધ્યાન રાખવાનું છે. એટલે કે હવે આ ચિત્ર જોઈએ આપણે તો ચિત્ર થોડુંક બદલાઈ ગયું છે. નૌસેનાના નવા પ્રમુખ બન્યા છે કરમબીર સિંહજી, જે તમને દેખાઈ રહ્યા છે ઇમેજની અંદર. બહુ સરસ મજાનો, એમની સિદ્ધિઓ પણ સરસ મજાની છે. નૌસેનાનું દેશ શું છે? સમનો વરુણઃ. શું છે? સમનો વરુણઃ. કઈ સંસ્થાનું, કઈ ભારતીય આર્મીનું જે છે દેશ સૂત્ર છે? તો યાદ રાખજો, ભારતીય નૌસેના, ઇન્ડિયન નેવી. અને ઇન્ડિયન નેવી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ. ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ. તો હવે એમના વિશેની એક્સ્ટ્રા માહિતી મેં અહીંયા લખી નાખી છે તમામ માહિતી, જેમ કે તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલાના પૂર્વ છાત્ર છે. જુલાઈ 1980માં નૌસેનામાં જોડાયા. ત્યાર પછી વિંગ કમાન્ડર તરીકે, એમના પિતાજીની વાત કરીએ તો એ વાયુસેનામાં હતા અને વિંગ કમાન્ડર તરીકે સેવાનિવૃત્ત થયા હતા. બીજી વસ્તુ, આપણા
વાઇસ એડમિરલ કરમવીરસિંહજી અતિ વિશિષ્ટ સેવા મેડલ અને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત થયેલા છે. બીજી મહત્ત્વની વાત આપણે જે યાદ રાખવાની છે, એક હેલિકોપ્ટર પાયલોટ છે પોતે, અને હેલિકોપ્ટર પાયલોટ તરીકે નૌસેના હેલિકોપ્ટર પાયલોટ અને નૌસેનાના પ્રમુખ બન્યા હોય તેઓ એકમાત્ર વ્યક્તિ બન્યા છે. તો આ માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એમની વાત કરીએ તો ચેતક અને કામોસ તેઓ ઉડાવી ચૂક્યા છે અત્યાર સુધી, એટલે કે ઉડાવી ચૂક્યા છે, ઉડાયા નહીં, ઉડાવવાની વાત છે. હવે વાત કરીએ સ્પેશિયલ ઓલિમ્પિક 2019. આમ તો ઓલિમ્પિક્સની ગેમ હોય આપણે 1, 2, 3 ગોલ્ડ મેડલ તો હદ થઈ ગઈ, આ ક્યારે આવતા નથી. જ્યારે અહીંયા વાત કરીએ જે સ્પેશિયલ ઓલિમ્પિક્સ જે છે એની અંદર ભારતે ઇતિહાસ બનાવ્યો છે. 85 ગોલ્ડ, 154 સિલ્વર અને 129 બ્રોન્ઝ, ટોટલ 368 મેડલ મેળવીને એક પ્રકારનો રેકોર્ડ, એક હિસ્ટ્રી બનાવી દીધી છે ફ્રેન્ડ્સ. અને આ હિસ્ટ્રી ક્યાં ક્રિએટ થઈ છે ફ્રેન્ડ્સ? સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ 2019 જેનું આયોજન અબુધાબી યુનાઇટેડ આરબ અમીરાત્સ ખાતે કરવામાં આવ્યું હતું. બીજી માહિતી જે આપણે યાદ રાખવાની છે, ખાસ કરીને પ્રથમ વખત જે મિડલ ઇસ્ટ, મધ્ય નોર્થ આફ્રિકા, યાદ રાખજો મધ્ય ઉત્તર આફ્રિકાની અંદર પ્રથમ વખત આનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ. બીજી મહત્ત્વની વસ્તુ કે આ જે છે એની અંદર સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ભારતે 9મી વખત ભાગ લીધો હતો, અને આ 9મી વખતનો જે ભાગ હતો ફ્રેન્ડ્સ, અબુધાબી ખાતે ભારતે પ્રથમ વખત 2 રમતોની અંદર ભાગ લીધો, પહેલી વાર 2 રમતોની અંદર ભાગ લીધો. કઈ 2 રમત? જુડો અને ફૂટસલ. આજે ફૂટસલ છે ફ્રેન્ડ્સ એક પ્રકારનું ફૂટબોલનું વેરિયન્ટ છે, જે એક નાનકડા ગ્રાઉન્ડ પર રમાય છે, બહુ સરસ મજાની ગેમ હોય છે ફ્રેન્ડ્સ. સ્પેશિયલ ઓલિમ્પિક્સ 2019ની હું જો વાત કરું ફ્રેન્ડ્સ, સૌથી વધારે સારામાં સારું જે આપણું પરફોર્મન્સ રહ્યું ફ્રેન્ડ્સ, એ પરફોર્મન્સની વાત કરીએ તો સૌથી વધારે આપણને ગોલ્ડ મેડલ મળ્યા પાવર લિફ્ટિંગ ઇવેન્ટની અંદર. ટોટલ 24 જેટલી રમતો હતી, એમાંથી ભારતે 15 રમતોમાં ભાગ લીધો ફ્રેન્ડ્સ. સ્પેશિયલ ઓલિમ્પિકની અંદર માનસિક રીતે ક્ષતિ ધરાવતા ખેલાડીઓ ભાગ લેતા હોય છે, અને આ જે સ્પેશિયલ ઓલિમ્પિક જે છે એનું આયોજન દર 2 વર્ષે યોજાય છે, દર 2 વર્ષે એનું આયોજન થાય છે, એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે. આ સિવાય વાત કરીએ કે આપણો જે મેન્સ ટીમ તો જેટલી આગળ વધે છે, પણ મહિલાઓ પણ આપણા દેશનું એટલું જ નામ વધારી રહી છે, સન્માન વધારી રહી છે. સાઉથ એશિયન મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2019, એના વિજેતા દેશનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો વિજેતા દેશ છે ભારત. ભારતે ફાઇનલમાં નેપાળને હરાવીને આ ટ્રોફી પોતાના હાથે તો કરી, હાથમાં તો લઈ આવે, ઘરે તો લઈ આવે, પણ સાથે સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો. સતત 5મી વખત સાઉથ એશિયન મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે ભારતીય ટીમે, અને અત્યાર સુધી સાફની જો વાત કરું તો એની અંદર હજી સુધી આપણી ટીમ હારી નથી. બીજો મહત્ત્વનો દિવસની વાત કરીએ ફ્રેન્ડ્સ, વંશીય ભેદભાવને નાબૂદ કરવા માટેનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? તો એની ઉજવણી 21 માર્ચના રોજ કરવામાં આવે છે, અને એની થીમ એટલી ઇમ્પોર્ટન્ટ, આપણી પરીક્ષા ઓરિએન્ટેડ નથી, ખાસ ધ્યાન રાખી લેજો. આંતરરાષ્ટ્રીય વન દિવસ તો જોઈએ તો ફરીથી એક વખત રિપીટ કરી લેજો. હવે વાત કરીએ 1971 ભારત પાકિસ્તાનના જે યુદ્ધ થયું હતું એના હીરો જેનું નામ છે MN સામંતજી, એ હવે આપણને છોડીને સ્વર્ગમાં જતા રહ્યા છે. એમનું અવસાન થયું છે, એક દુઃખદ સમાચાર છે આપણા માટે. ભારતીય સબમરીનના વરિષ્ઠ કમાન્ડર કેપ્ટન MN સામંત, જેમણે બાંગ્લાદેશ નેવીની સ્થાપનામાં બહુ જ મોટો ભાગ ભજવ્યો હતો. ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ હતું ફ્રેન્ડ્સ, એમાં પૂર્વ પાકિસ્તાનના મોગલા અને ખુલના બંદરો પર હુમલો કરનારી જે સબમરીન હતી ફ્રેન્ડ્સ, એના તેઓ કમાન્ડર હતા ફ્રેન્ડ્સ. અને એમનું 1971ના યુદ્ધમાં અવિશ્વસનીય હિંમત અને બહાદુરી દર્શાવવા બદલ તેમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા ફ્રેન્ડ્સ. નેક્સ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે. વિશ્વની સૌથી મોટી રેલ કોચ ઉત્પાદક ફેક્ટરી બની છે, નીચેનામાંથી કઈ ફેક્ટરી જે છે એ વિશ્વની અંદર સૌથી મોટી રેલ કોચ ઉત્પાદક ફેક્ટરી બની છે? તો એ ફેક્ટરીનું નામ છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈ ખાતે આવેલી છે તે. આ સિવાય ભારતની અન્ય 2 જગ્યાએ જે કોચ ફેક્ટરી આવેલી છે, રેલ કોચ ફેક્ટરી કપૂરથલા અને મોડર્ન કોચ ફેક્ટરી રાયબરેલી ખાતે આવેલી છે. હવે આના પહેલાં આ રેકોર્ડ જે છે સૌથી મોટી રેલ કોચ ઉત્પાદક ફેક્ટરી કઈ હતી? ચાઇના દેશની હતી. અને અત્યારે હાલ 2018ની જો વાત કરું તો 40% જેટલું અહીંયા જે છે પ્રોડક્શન વધ્યું છે, એ બદલ આની અંદર પ્રથમ ક્રમાંકે આવી ગયું છે.
બિહાર દિવસ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બિહાર દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો બિહાર દિવસ જે છે એ 22 માર્ચના રોજ. હવે પ્રશ્ન ઉભો થાય 22 માર્ચ જ કેમ? વર્ષ 1912ની અંદર બંગાળ પ્રેસિડેન્સી જે છે એમાંથી ભાગલા પાડીને બિહારનું અલગ એક પ્રાંત બનાવવામાં આવ્યું. બંગાળ પ્રાંતમાંથી બિહાર પ્રાંતની રચના કરવામાં આવી 22 માર્ચના રોજ. એટલા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2019માં બિહારનો 107મો સ્થાપના દિવસ છે, એ પણ યાદ રાખી લેવાનું છે. બિહારનું પાટનગર છે પટના. બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમારજી. કોણ છે ફ્રેન્ડ્સ? નીતિશ કુમારજી અને લાલજી ટંડન. કોની વાત કરીશું ફ્રેન્ડ્સ? લાલજી ટંડનજી જે છે તે ત્યાંના બિહારના રાજ્યપાલ છે. કયા દેશ જે જેણે પોતાના પાટનગરનું નામ અસ્થાનાથી બદલીને નૂર સુલતાન કરી દીધું છે ફ્રેન્ડ્સ? તો આ દેશનું નામ છે કઝાકિસ્તાન. કઝાકિસ્તાનનું પહેલાં પાટનગર હતું અસ્થાના, હવે નૂર સુલતાન તરીકે ઓળખાશે. આપણા દેશની અંદર આટલા નામ બદલી થઈ રહ્યા છે તો આપણા પાડોશી દેશો કેવી રહી જાય? એ પણ નામ બદલી તો કરશે ને. ચલો, કઝાકિસ્તાન સાથે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે એક સૈન્ય કવાયત છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે ફ્રેન્ડ્સ, જેનું નામ છે કાજિંડ. શું છે ફ્રેન્ડ્સ? કાજિંડ જે છે ભારત અને કઝાકિસ્તાન વચ્ચેની એક સૈન્ય કવાયત, સંયુક્ત સૈન્ય કવાયત છે. શિક્ષા વાણી નામની એપ્લિકેશન કોણે શરૂ કરી છે ફ્રેન્ડ્સ? તો ચાર ઓપ્શન આપણી સમક્ષ છે. તો એ શરૂ કરવામાં આવી છે CBSE દ્વારા, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. CBSEના અધ્યક્ષ કોણ છે? અનિતા કરવાલજી છે. અહીંયા ડિસએમિનેન્ટની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો અહીંયા ડિસએમિનેન્ટનો મતલબ થાય છે કે લોકો સુધી, એટલે કે જે તે પ્રચાર કરવો ફ્રેન્ડ. ડિસએમિનેન્ટ એટલે કોઈ પણ વસ્તુ હોય એનો બહુ જ બહોળો પ્રચાર કરવો, એટલે કે CBSEના દરેક ઇવોલ્યુશનનું જે છે માહિતી પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે, એટલા માટે આ શિક્ષા વાણી નામની CBSE દ્વારા એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. હવે ફ્રેન્ડ્સ, તમારે HRD મંત્રાલયનું પૂર્ણ નામ અને GSEBનું પૂર્ણ નામ, આ બંને પ્રશ્નોના જવાબ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. 28મા નંબરના વ્યાસ સન્માન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આનો જવાબ આપું એના પહેલાં આપણી ગુજરાત સરકારની પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાયેલો છે કે વ્યાસ સન્માન પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે ફ્રેન્ડ્સ? તો 28મો વ્યાસ સન્માન પુરસ્કાર લીલાધર જગોડીજીને આપવામાં આવ્યો છે. હિન્દીના લેખક, યાદ રાખજો, હવે ખ્યાલ આવી ગયો. તો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. હિન્દીના લેખક લીલાધર જગોડીજીની વાત કરીએ તો એમને વ્યાસ સન્માન પુરસ્કાર વર્ષ 2018 માટે આપવામાં આવ્યો છે. એમની જે કવિતા છે, જીતને લોગ ઉતને પ્રેમ, જેને પબ્લિશ ક્યારે થઈ હતી? વર્ષ 2013ની અંદર. અને આ પુરસ્કાર જે છે KK બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જેની શરૂઆત વર્ષ 1991માં કરવામાં આવી હતી. 2017નો જે વ્યાસ સન્માન જે છે મમતા કાલિયાજીને પ્રાપ્ત થયો હતો. અને સૌથી પહેલો વર્ષ 1991ની અંદર વ્યાસ સન્માન પુરસ્કાર ડૉક્ટર રામવિલાસ શર્માજીને આપવામાં આવ્યો હતો. અહીંયા લીલાધર જગોડીજીની વાત કરીએ તો એમને પદ્મશ્રી પુરસ્કાર વર્ષ 2004માં પ્રાપ્ત થયેલો છે. હવે ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે સરકાર જે છે એવી કંપનીઓ જેની અંદર સરકારનું ઇન્વેસ્ટમેન્ટ છે પણ એના થ્રુ સરકારને નુકસાન થઈ રહ્યું છે, તો જે તે કંપનીઓને લોન વેચી દેવાનું, એનો હિસ્સો વેચી દેવાની વાત થતી હોય છે, આ પ્રકારને કહેવાય છે ડિસઇન્વેસ્ટમેન્ટ. અને એના દ્વારા સરકાર જે છે પોતાના પૈસા ઊભા કરતી હોય છે. અને દરેક ફાઇનાન્શિયલ ઇયર માટે એક ટાર્ગેટ સેટ કરવામાં આવે છે કે કેટલાનું ડિસઇન્વેસ્ટમેન્ટ, કેટલી અમાઉન્ટ, કેટલી રકમનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. 2018-19 માટે આ લક્ષ્યાંક 80,000 કરોડ રાખવામાં આવ્યો હતો, જે ક્રોસ થઈ ચૂક્યો છે. એટલે કે અત્યાર સુધી 85,000 કરોડ રૂપિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી આવ્યા છે, એટલે કે 5,000 કરોડ વધારે મળ્યા છે. આવનારા 2019-20 માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો જે છે લક્ષ્યાંક 90,000 કરોડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, એ માહિતી પણ આપણે જાણી લેવી યોગ્ય બને છે. વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ IMP ક્વેશ્ચન આમ ટોપિકમાંથી બનવા જઈ રહ્યો છે. એબલ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે અપાય છે? તો એબલ પુરસ્કાર જે છે ગણિતના ક્ષેત્ર માટે ગણિત શાસ્ત્રીને આપવામાં આવે છે. કેમ ચર્ચામાં છે એબલ પુરસ્કાર 2019? આ મહાનતમ મહિલા કેરેન કેસ્પુલા ઉહલ લેનબેક એમને પ્રાપ્ત થયો છે. થોડું નામ અટપટું છે પણ યાદ રાખવું પડશે. કેમ? કારણ કે એબલ પુરસ્કાર જે છે ગણિતના ક્ષેત્રમાં આપવામાં આવતો નોબેલ પુરસ્કાર ગણાય છે. અને આ એબલ પુરસ્કાર પ્રાપ્ત કરનારા ઉહલ લેનબેક
ઓહલેન બેક જે છે એ પ્રથમ મહિલા બન્યા છે, અને એક બહુ જ ગર્વની વાત છે કે કોઈ મહિલા પણ જે છે ગણિતના ફિલ્ડની અંદર જે છે આ પુરસ્કાર પ્રાપ્ત કરેલી છે. એમને આ પુરસ્કાર જે છે જીઓમેટ્રિક એનાલિસિસ અને ગોજ થિયરીના વ્યવસ્થિત ફોર્મ્યુલા ડેવલપ કરવા માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? નોર્વેની એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ તરફથી આ પુરસ્કાર આપવામાં આવે છે. એબલ પુરસ્કારની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? વર્ષ 2002થી આપવામાં આવે છે. કોની યાદમાં આપવામાં આવે છે? નોર્વેના ગણિત યજ્ઞ નિલ્સ હેનિફર એબલના નામથી આ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો છે, જેમનું સદગતિ અવસાન 1829માં થયું હતું એબલજીનું. પુરુષ વન ડે મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા, યાદ રાખજો પુરુષ વન ડે મેચની અંદર અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા ખેલાડીનું નામ, મહિલા અમ્પાયરનું નામ તો યાદ રાખજો ક્લેયર પોલોસાક. શું નામ છે એમનું? ક્લેયર પોલોસાક જી છે. અને વર્લ્ડ કપ 2019 માટે જે અમ્પાયર અને રેફરીની યાદી જાહેર કરવામાં આવી છે એમાં એકમાત્ર ભારતીય અમ્પાયર જેમનું નામ છે સુંદરમ રવિજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો બે મહત્વના ક્વેશ્ચન અહીંથી આપણા માટે બની રહ્યા છે. આ સિવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 20 રૂપિયાની નવી ચલણી નોટ જાહેર કરવામાં આવી છે. એક તો આરબીઆઈ ના નવા નિયુક્ત ગવર્નર શક્તિકાંત દાસ સાહેબના એના ઉપર હસ્તાક્ષર છે, અને આની ઉપર જે સ્થાપત્યનું ચિહ્ન છે એ ઇલોરાની ગુફાનું ચિત્રણ એટલે સાંસ્કૃતિક વારસાને દર્શાવતી ઇલોરાની ગુફાનું ચિત્રણ અહીંયા કરવામાં આવ્યું છે. નોટનો કલર જે છે એ લીલા પીળા રંગની એટલે કે ગ્રીનિશ યલો કલરની છે. નવી નોટનો આકારની વાત કરીએ તો 63x129 એટલે 63 મિલીમીટર પહોળી અને 129 મિલીમીટર લાંબી નોટ છે ફ્રેન્ડ્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને નીચેનામાંથી કયો પુરસ્કાર મળેલ નથી? 4, 1, 2, 3, 4 અને 5 ઓપ્શન છે તમારી સ્ક્રીનની સામે. તો અહીંયા બધાએ બધા પુરસ્કાર, ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ, જાયદ મેડલ, સિયોલ શાંતિ પુરસ્કાર અને ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ, એટલે કે આ બધા જ પુરસ્કાર જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળેલા છે. અને હાલમાં જ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ જે રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ નરેન્દ્ર મોદીજીને સન્માનિત કરવામાં આવ્યા છે ફ્રેન્ડ્સ. અને અન્ય કેટલીક માહિતી જે છે, ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ અપોસ્ટલ એ રશિયાનું સર્વોચ્ચ સન્માન છે. બીજું જાયદ મેડલ સંયુક્ત આરબ અમીરાતનું સંયુક્ત સર્વોચ્ચ સન્માન છે. સિયોલ શાંતિ પુરસ્કાર સાઉથ કોરિયા દેશ દ્વારા આપવામાં આવે છે. અને ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણના ક્ષેત્રમાં યોગદાન માટે આપવામાં આવે છે. આ મહિનાની અંદર મહત્વના ન્યૂઝ જે રહ્યા, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી એના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર, યાદ રાખજો પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો પ્રોફેસર નજમા અખ્તરજીને નિયુક્ત કરવામાં આવ્યા. કેટલા સમય દ્વારા? 5 વર્ષ માટે. કોના દ્વારા કરવામાં આવી છે? રાષ્ટ્રપતિ દ્વારા. અને ખાસ મહત્વની વાત રાખીશું કે મણિપુરના રાજ્યપાલ નજમા હેપતુલ્લાજી અત્યારે હાલ યુનિવર્સિટીના ચાન્સેલર છે. સરસ્વતી સન્માન 2018થી કોને નવાજવામાં આવ્યા છે? તો આ આપવામાં આવ્યો છે કે શિવારેડ્ડીજી, જેઓ તેલુગુ કવિ છે, એ યાદ રાખજો ખાસ મહત્વની વાત. 1980 બેચના એક મહત્વપૂર્ણ નિયુક્તિ, 1980 બેચના IRS ઓફિસર સુશીલ ચંદ્રાજી જે છે એમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સુશીલ ચંદ્રાજી આ પહેલા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના અધ્યક્ષ હતા. ચૂંટણી પંચ જે છે આયોગ કેટલા સભ્યનું બનેલું છે? 3 સભ્યનું, જેમાંથી 1+2 એટલે 1 મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 અન્ય ચૂંટણી કમિશનર હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે અત્યારે હાલ? સુનિલ અરોરાજી છે, જેઓ 23મા નંબરના છે. ચૂંટણી કમિશનર કોણ છે? અશોક લવાસાજી છે. અને બીજા ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાજી બન્યા છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 25 જાન્યુઆરીના રોજ. ભારતના ચૂંટણી પંચની રચના ક્યારે કરવામાં આવેલી છે? 25 જાન્યુઆરી 1950ના દિવસે. સિંગલ એક વખત યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક જે છે એ યુરોપિયન પાર્લિમેન્ટ દ્વારા બેન કરવામાં આવ્યું છે. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માજી જેમનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ માંડવી કચ્છ ખાતે થયો હતો, અને સદગત અવસાનની વાત કરીએ 30 માર્ચ 1930ના રોજ જિનેવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે. વારંવાર ક્લાસમાં અમને લગતા જે પ્રશ્નો પૂછાય છે, જેમ કે હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્મા. વીર સાવરકરની કાનૂની બચાવ માટે જે પ્રયાસ જે છે એમની કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માજીએ. ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામના અખબારની શરૂઆત કોને કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માજીએ. ઇન્ડિયા હાઉસની શરૂઆત કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માજીએ. અને ક્રાંતિ તીર્થ એ કોની સાથે સંકળાયેલું સ્મારક છે? તો શ્યામજી કૃષ્ણ વર્માજી.
ઇસરો અને ડીઆરડીઓ જે છે બંને ભેગા થઈને એક ઉપગ્રહ લોન્ચ કર્યો છે. બંને ખાસ યાદ રાખજો, એ ઉપગ્રહનું નામ યાદ રાખજો એમીસેટ. કયો ઉપગ્રહ નામ છે? એમીસેટ, એટલે કે પીએસએલવી C-45. પીએસએલવી C-45 ની મદદથી ઇસરો અને ડીઆરડીઓ દ્વારા ભેગા થઈને એમીસેટ, ઇસરોનું પૂર્ણ નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ડીઆરડીઓ નું પૂર્ણ નામ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એડહોક ધોરણે ભારતીય ક્રિકેટ બોર્ડના એથિક્સ ઓફિસર તરીકે કોણ કામ કરશે? એ કામ કરશે જસ્ટિસ ડીકે જૈન સાહેબ, જે બીસીસીઆઈ ના પ્રથમ લોકપાલ પણ નિયુક્ત થયેલા છે. કઈ તારીખથી વિજયા અને દેના બેંક ની બ્રાન્ચ જે છે, એટલે કે વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડા, અત્યારે ત્રણેય બેંકો સંયુક્ત રીતે ભેગી થઈ ગઈ ફ્રેન્ડ્સ. તો 1 એપ્રિલ 2019 થી, કઈ તારીખથી? 1 એપ્રિલ 2019 થી મુખ્ય મથક વડોદરા ગુજરાતમાં બેંક ઓફ બરોડાની અત્યાર સુધી ટેકલાઈન સૌથી ભારતની આંતરરાષ્ટ્રીય બેંક હતી ફ્રેન્ડ્સ. બીજી વસ્તુ કે બેંક ઓફ બરોડાના સ્થાપક કોણ છે? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ III, યાદ રાખજો. ત્રીજા સુલતાન અજલાન શાહ કપ 2019 ના વિજેતા ટીમનું નામ છે દક્ષિણ કોરિયા. મિયામી ઓપન 2019 નું મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું? તો આ ટાઇટલ જીત્યું રોજર ફેડરર જીએ, અને આ એમના કરિયરનું અત્યાર સુધીનું 101મું ટાઇટલ હતું ફ્રેન્ડ્સ. અને અત્યાર સુધી 20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂક્યા છે ફ્રેન્ડ્સ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC ના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો નિયુક્તિ કરવામાં આવી છે મનુ સહાનીજીની. અને આ પહેલા કોણ છે? ડેવિડ રિચર્ડસન. અને શશાંક મનોહર કોણ છે અત્યારે હાલ? એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ફ્રેન્ડ્સ. ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, સ્થાપના 15 જૂન 1909. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પર્યાવરણીય મંજૂરીને નામંજૂર કરી દીધી છે. પહેલા પર્યાવરણ મંજૂરી આપી હતી, પરંતુ હવે એને નામંજૂર કરવામાં આવી છે. તો એ છે મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ગોવા ખાતે આવેલું છે, એના માટે જે પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી એને રદ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. 5G કવરેજ સાથે નીચે આપેલ માંથી કયા સ્થળે વિશ્વનો પ્રથમ જિલ્લો હોવાનો દાવો કર્યો છે? એટલે નીચેનામાંનું કયો જિલ્લો જે છે, એટલે 5G કવરેજ વાળો દુનિયાનો પ્રથમ જિલ્લો કયો છે? તો જવાબ આવશે શાંઘાઈ. કયો છે? શાંઘાઈ. આ રીતે વાત કરીએ, કયા દેશે વિશ્વનો પ્રથમ સંપૂર્ણ રીતે વિકસિત 5G મોબાઈલ નેટવર્ક લોન્ચ કર્યું છે? તો એ છે દક્ષિણ કોરિયા જી, દક્ષિણ કોરિયા દ્વારા. 500 યુદ્ધ જહાજો નિર્માણ અને વિતરણ કરનારું નીચેનામાંથી પ્રથમ ભારતીય શિપયાર્ડ બન્યું છે? તો આ પ્રથમ ભારતીય શિપયાર્ડ નું નામ છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ. કઈ જગ્યાએ આવેલું છે? કોલકાતા ખાતે આવેલું છે. ટેસ્લા કંપનીએ એશિયાનો સૌથી મોટો પાવર સ્ટોરેજ સિસ્ટમ કયા દેશમાં વિકસિત કર્યો છે? તો આ કરવામાં આવ્યો છે જાપાનની અંદર. નીચેનામાંથી કયા રાજ્ય પોતાના તમામ રાજ્યની અંદર જેટલા પણ બૂથ છે એ બ્રેલ સક્ષમ મતપત્રો એટલે કાગળો દ્વારા સક્ષમ બનાવ્યું છે? તો આ રાજ્યનું નામ છે મેઘાલય. કયા રાજ્ય એના તમામ મતદાન બૂથ પર બ્રેલ સક્ષમ મતપત્રો કાગળ રજૂ કર્યા છે? તો હવે વાત કરીએ કે જે સ્કોર્સ ખેલાડી જે વાત કરીએ ટોપ 10 ની અંદર જે રેન્કિંગ છે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય રેન્કિંગ ની અંદર ટોપ 10 ની સૂચિમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય પુરુષ સ્કોસ ખેલાડી કોણ છે? તેમનું નામ છે સૌરવ ઘોષાલજી. આગળ વાત કરીએ, વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ કઈ તારીખે ઉજવાય છે? 2 એપ્રિલના રોજ. વિષય શું હતો આ વખતે? આસિસ્ટિવ ટેકનોલોજી એક્ટિવ પાર્ટિસિપેશન, એટલે વિશ્વ મંદર બુદ્ધિ જાગૃતિ દિવસ. જાપાનના નવા શાહી યુગનું નામ શું છે જે 1 મે 2019ના રોજ શરૂ થયો છે? તો આ જાપાનના નવા શાહી યુગનું નામ છે રેવા, અને એનો જૂનું હતો હેસી. કયો હતો? હેસી, જે બી ઓપ્શનમાં લખેલો છે. સતત ત્રીજા વર્ષે ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ગધા કોણે જીતી છે? કયા દેશે જીતી છે? આ દેશનું નામ છે ભારત દેશ. હવે વાત કરીએ, ભારતનું એવું પ્રથમ ગામ જે કાર્બન પોઝિટિવ મોડેલ પર વિકસાવવામાં આવી રહ્યું છે, એક ગામનું નામ છે ફાયાંગ ગામ. હવે પ્રશ્ન ઉભો થાય, ફાયાંગ ગામ કયા રાજ્યની અંદર આવેલું છે? તો મણિપુર રાજ્યની અંદર. ઓસિડેક્સ સૈન્ય કવાયત ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો ઓસિડેક્સ સૈન્ય કવાયત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. કોની વચ્ચે થાય છે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થતી સૈન્ય કવાયત છે. મૈત્રી બ્રિજ વેરી ઇમ્પોર્ટન્ટ. તાજેતરની અંદર લેહમાં 40 દિવસમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલ 260 ફૂટ લાંબા સસ્પેન્શન બ્રિજ નું નામ શું છે? તો એ બ્રિજ નું નામ છે મૈત્રી બ્રિજ. કયું છે? મૈત્રી બ્રિજ. 2 એપ્રિલ 2019ના રોજ ગૂગલે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ પ્લસ ને સત્તાવાર રીતે બંધ કરી દીધું. હવે પ્રશ્ન ઉભો થાય છે કે આને શરૂ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? વર્ષ 2011માં. ફેક ન્યૂઝ ને અટકાવવા માટે નીચેનામાંથી કોણે ચેક પોઈન્ટ ટીપલાઈન લોન્ચ કરી છે?
તો એ છે વોટ્સઅપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. વિશ્વનું પ્રથમ શહેર જેને પ્રદૂષણ ચાર્જ ઝોન શરૂ કર્યું છે તો એ છે લંડન. કયું છે ફ્રેન્ડ્સ? લંડન. વિશ્વનો પ્રથમ એવો દેશ કે જ્યાં ખાદ્ય ચીજો અને સામાનોની ડિલિવરી ડ્રોન દ્વારા શરૂ થઈ છે તે દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા. સીઆરપીએફ દ્વારા 9 એપ્રિલ 2019 ના રોજ પોતાનો કયા નંબરનો શૌર્ય દિવસ ઉજવવામાં આવ્યો? તો 54મા નંબરનો શૌર્ય દિવસ ઉજવવામાં આવ્યો સીઆરપીએફ વલોદે. અને આ પ્રસંગે તેમણે વીર પરિવાર મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. કોને તેના ફીચર્સના કારણે સ્વદેશી મિની બોફોર્સ તરીકે ઓળખવામાં આવે છે? તો ધનુષ, જેને તેના ફીચર્સના કારણે સ્વદેશી મિની બોફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. જબલપુર ગન કેરેજ ફેક્ટરીમાં બનેલી ધનુષ ટોપ સેનામાં સામેલ કરાય છે. 155x45 કેલિબરની આ બંદૂક છે, ટોપ છે ફ્રેન્ડ્સ. વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે. બોલ્ડ કુરુક્ષેત્ર સૈન્ય કવાયત ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો ભારત અને સિંગાપુર દેશ વચ્ચે થાય છે ફ્રેન્ડ્સ. વિરાટ કોહલીજી, જેમને વિઝડન ક્રિકેટર ઓફ ધ ઇયર ના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર 3 થી વધુ વખત મેળવીને તેઓ દુનિયાના કયા એવા ખેલાડી, એવા બહુ ઓછા ખેલાડી છે જેમને 3 થી વધુ વખત ખિતાબ મળ્યો હોય એની અંદર એમણે પોતાનું સ્થાન નોંધાવી લીધું છે. તો દુનિયાનો આ ત્રીજા નંબરનો ખેલાડી છે જેણે 3 થી વધુ વખત ક્રિકેટર ઓફ ધ ઇયર નો આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. આ પહેલા સર ડ્રોન બ્રેડમેન અને જેક હોબ્સ આ સિદ્ધિ હાંસલ કરી ચુક્યા છે. આ સિવાય વાત કરીએ વિઝડન ક્રિકેટર ઓફ ધ ઇયર ની વાત કરીએ તો મહિલા ક્રિકેટમાં વાત કરીએ તો સ્મૃતિ મંધાનાજી જે છે વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામાં આવે છે. બ્લેક હોલની પહેલી તસવીર રિલીઝ થઈ છે, એ મહત્વનું છે આપણા માટે. સૌથી પહેલી વખત એનું અત્યાર સુધી થિયરીમાં હતું, હવે એની તસવીર જોવા મળી છે. આ શક્ય બન્યું છે ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ પ્રોજેક્ટની મદદથી, જે દુનિયાના અલગ અલગ 6 સ્થળે મૂકવામાં આવ્યા હતા. હવાઈ, એરિઝોના, સ્પેન, મેક્સિકો, ચીલી અને દક્ષિણ ધ્રુવમાં મૂકવામાં આવ્યા. આ જે ઇમેજ જે વાત કરીએ તો આ બ્લેક હોલને જે છે મોન્સ્ટર ઉપનામ આપવામાં આવેલું છે એ આપણે ખાસ. દર વર્ષે ખલજગ્યામી એપ્રિલને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો સિવિલ સર્વિસ ડે કઈ તારીખે ઉજવાય છે? તો આ ઉજવાય છે ફ્રેન્ડ્સ 21 એપ્રિલ ના રોજ. ક્યારે ઉજવાય છે? 21 એપ્રિલ ના રોજ. વર્ષ 2006 થી આનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓને ભારતના વડાપ્રધાન દ્વારા તેમના શ્રેષ્ઠ દેખાવ માટે સન્માનિત પણ કરવામાં આવે છે. અને આ દિવસનું સિલેક્શન કરવાનું છે કે આ દિવસે 1947 ના રોજ જે પહેલી બેચ હતી આઈએએસ આઈપીએસ ઓફિસરોની, એમને સંબોધન કર્યું હતું આપણા પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે. વિશ્વ સર્જનાત્મકતા અને નવોત્થાન દિવસ ક્યારે ઉજવાય છે? તો આની ઉજવણી થાય છે 21 એપ્રિલ ના રોજ, જેને ઇંગ્લિશમાં વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે તરીકે ઓળખવામાં આવે છે. ટાઈગર વુડ્સ કઈ રમતના ખેલાડી છે? ગોલ્ફની રમતના ખેલાડી છે. એમણે 11 વર્ષ પછી પોતાની કારકિર્દીનો 15મો મેજર ખિતાબ જીત્યો છે. યાદ રાખજો 15મો મેજર ખિતાબ જીત્યો છે. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો વિશ્વ પુસ્તક દિવસ 23 એપ્રિલ ના રોજ મનાવવામાં આવે છે. કોના દ્વારા? આ દિવસ કોપીરાઇટ, વિશ્વ પુસ્તક દિવસની વાત કરીએ 23 એપ્રિલ ના રોજ કોપીરાઇટ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિશિંગ તથા કોપીરાઇટના પ્રચાર હેતુ કોપીરાઇટ ડે ની જ છે ઉજવણી કરવામાં આવે છે. 23 એપ્રિલ જે છે મહાન લેખક શેક્સપિયર ની પુણ્યતિથિ પણ છે. બીજી વાત આપણે જે યાદ રાખવાની છે, યુનેસ્કો દ્વારા કયા શહેરને આ વર્ષે એટલે કે 2019માં કયા શહેરને વર્લ્ડ બુક કેપિટલ તરીકે પસંદ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે શારજા શહેરને. 23 એપ્રિલ 1995 ના રોજ પ્રથમ વખત યુનેસ્કો દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી શરૂઆત કરવામાં આવી હતી. અને વિલિયમ શેક્સપિયર જે છે એમને વિશ્વના સાહિત્ય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે શાહજહાને જે છે 1 વર્ષ સુધી વિશ્વ પુસ્તક રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું છે, એટલે ખાસ માહિતી જે છે આપણે યાદ રાખવાની છે. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2019 નું આયોજન ચીનના સિયાન ખાતે થયું અને એની અંદર પ્રથમ ગોલ્ડ મેડલ ભારત માટે લઈને આવ્યા બજરંગ પુનિયાજી. 65 કિલોગ્રામ વજનની વાત કરીએ તો એમ બજરંગ પુનિયાજીએ જે છે આની અંદર કઝાકિસ્તાનના સૈદબેક ઓક્સવાને હરાવીને ગોલ્ડ મેડલ ભારતના ખાતામાં લઈને આવ્યા. કયા રાજ્યના ખેલાડી છે? ઝજ્જર હરિયાણાથી ખેલાડી છે. અને કઈ રમત છે? તો અહીંયા તમે ઉપર લખેલું છે રેસલિંગ. કયા નોબેલ પુરસ્કાર વિજેતાને સન્માન આપવાના હેતુથી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિક્સ સાયન્સ
માં અસમાનતા અભ્યાસમાં પ્રમુખ બનાવવામાં આવે છે, તેનું નામ છે અમર્ત્ય સેન, ડોક્ટર અમર્ત્ય સેન. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો આની ઉજવણી થાય છે 24 એપ્રિલ ના રોજ. કેમ 24 એપ્રિલ ના રોજ? આ દિવસે સંવિધાનનો 73મો બંધારણીય સુધારો અધિનિયમ 1992 પસાર થવાનો પ્રતીક છે. એટલે કે 24 એપ્રિલ 1993 જે છે અહીંયા 73મો સુધારો જે છે લાગી ગયો હતો, એટલા માટે 24 એપ્રિલ ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે. અને પંચાયતી રાજ પર અગાઉની પરીક્ષામાં થયેલા પ્રશ્નો જે છે એના માટે તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકો છો. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વિશ્વની સૌ પ્રથમ મલેરિયાની રસી કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે? તો આ લોન્ચ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ માલાવી ખાતે. કઈ જગ્યાએ? માલાવીમાં વિશ્વની પ્રથમ મલેરિયા રસી લોન્ચ કરવામાં આવી છે. કયા દેશે વિશ્વના પ્રથમ તરતા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તે દેશનું નામ છે રશિયા, જેનો પાટનગર છે મોસ્કો, ચલણ છે રશિયન રૂબેલ અને રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. કયા દેશે રામાયણની થીમ પર ભારત સાથેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી માટે ખાસ સ્મારક સ્ટેમ્પ રિલીઝ કર્યું છે? રામાયણની થીમ પર અને આ બંને દેશ ભારત અને અન્ય દેશ જેમની વચ્ચે 70 વર્ષના ડિપ્લોમેટિક સંબંધો થયા છે એના આધાર પર એને યાદગાર બનાવવા માટે રામાયણની થીમ પર એક ખાસ સ્મારક સ્ટેમ્પ રિલીઝ કરવામાં આવ્યું છે. તો આ દેશનું નામ છે ઇન્ડોનેશિયા. કયું છે? ઇન્ડોનેશિયા, જેનું પાટનગર છે જકાર્તા, ચલણ છે રૂપિયા અને રાષ્ટ્રપતિ જે ફરીથી ચૂંટાઈને આવ્યા છે જોકો વિડોડો. અમેરિકા જે છે એને 15 વર્ષ પછી વન ડે ટીમનો દરજ્જો પ્રાપ્ત થયો છે ફ્રેન્ડ્સ, એટલે ખાસ યાદ રાખજો. અમેરિકા અને ઓમાન આ બંને ટીમ જે છે એમણે આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાય છે? 22 ડિસેમ્બર ના રોજ. હવે તમને સાથે કેમ ચર્ચા કરી રહ્યો છું? તો ભારતના મહાન ગણિત શાસ્ત્રી, વિશ્વના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનજી 26 એપ્રિલ 1920 ના રોજ તેમનો દેહાંત પુણ્યતિથિ આવે છે, એટલા માટે અહીંયા યાદ કરી રહ્યા છે. એમના પર એક ફિલ્મ બનેલી છે ધ મેન હુ ન્યૂ ઇન્ફિનિટી. 2011 ની વાત કરીએ તો એમના 125મી જન્મજયંતિના અવસર પર ભારત સરકારે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને એક નંબર 1729 જેને હાર્ડી રામાનુજન નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને 22 ડિસેમ્બર શ્રીનિવાસ રામાનુજનના જન્મ દિવસને તમિલનાડુ રાજ્ય જે છે સ્ટેટ આઈટી ડે તરીકે ઉજવે છે. દર વર્ષે કઈ તારીખે વિશ્વ મલેરિયા દિવસ વર્લ્ડ મલેરિયા ડે ઉજવવામાં આવે છે? તેની ઉજવણી કરવામાં આવે છે 25 એપ્રિલ ના રોજ. ક્યારે કરવામાં આવે છે? 25 એપ્રિલ ના રોજ. 2019 નો આનો વિષય શું રહ્યો? ઝીરો મલેરિયા મારી સાથે શરૂ થાય છે. તો ઝીરો મલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ ક્યારે ઉજવાય છે? તો આની ઉજવણી થાય છે 26 એપ્રિલ ના રોજ. ક્યારે? 26 એપ્રિલ ના રોજ. અને આનો થીમ રહ્યો રીચ ફોર ગોલ્ડ આઈપી એન્ડ સ્પોર્ટ. માસ્ટર દિનાનાથ મંગેશકર લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર 2019 થી કોને આપવામાં આવ્યો છે? તો આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે સલીમ ખાનજીને. કોને નવાજવામાં આવ્યા છે? સલીમ ખાનજીને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવતો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ હીરો એવોર્ડ જે છે એ આપવામાં આવ્યો છે સિરિલ અલમેડાજીને આપવામાં આવ્યો છે. તેઓ કયા દેશના પત્રકાર છે? તો તેઓ પાકિસ્તાન દેશના પત્રકાર છે. વિશ્વ રસીકરણ સપ્તાહ 2019 ક્યારે ઉજવાય છે? તો આની ઉજવણી થાય છે 24 થી 30 એપ્રિલ સુધી એની ઉજવણી કરવામાં આવશે 2019માં. આ વખતે એનો વિષય રહ્યો પ્રોટેક્ટેડ ટુગેધર વેક્સિન વર્ક. કારવાર બંદર કયા રાજ્યમાં આવેલું છે? તો આવેલું છે કર્ણાટક રાજ્યની અંદર. કારણ કે હાલમાં જ INS વિક્રમાદિત્ય અપડેટ કરવામાં આવેલું ક્યુ ક્લાસ જે ભારતીય નૌસેનામાં 2013માં સામેલ કરવામાં આવ્યું હતું, હાલમાં જ કારવાર બંદરે ત્યાં થોડી આગ લાગી હતી ફ્રેન્ડ્સ, અને એને કારણે એ ઘટનાની અંદર ઓફિસરનું મૃત્યુ પણ થયું હતું, એટલા માટે આ કારવાર બંદર ચર્ચામાં. પૂજા રાની કઈ રમતના ખેલાડી છે? તો પૂજા રાનીજી બોક્સિંગની રમતના ખેલાડી છે. સુવના સિંહ ભાસ્કર કઈ રમતના ખેલાડી છે? તો એ સ્વિમિંગની રમતના ખેલાડી છે. અભિષેક વર્માજીની વાત કરીએ તો બીજિંગમાં ISSF વર્લ્ડ કપમાં કઈ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે? તો આમણે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. દિવ્યાંશ પનવારની વાત કરીએ તો એમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો, સાથે 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની અંદર એમણે
પોતાનો ઓલિમ્પિક કોટા પણ નક્કી કરી લીધો છે. અંજુમ મુદગિલ અને અપૂર્વી ચંદલા એમણે પણ જે છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. દસ મીટર એર રાઇફલ મહિલા, યાદ રાખજો અંજુમ મુદગિલ અને અપૂર્વી ચંદલા બંને 10 મીટર એર રાઇફલ મહિલા ની રમતના ખેલાડી છે. સાથે સાથે મનુ ભાકર અને સૌરભ ચૌધરીજી આ બંને જણાએ પણ 10 મીટર એર પિસ્તોલની જે મિક્સ્ડ સ્પર્ધા છે એની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. કયા દેશે વિશ્વની સૌથી લાંબી સબમરીન બેલ ગોરેન્ટ જે છે એને પોતાના નૌકાદળમાં સામેલ કરી છે? તો આ સબમરીનનું નામ છે રશિયા. કયા દેશ એટલે રશિયાની સબમરીન છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એક અભિયાન મેરા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનું પૂર્ણ નામ છે મલેરિયા એલિમિનેશન રિસર્ચ અલાયન્સ. આ શરૂ કરવામાં આવ્યું છે જે ખાલી જગ્યા વર્ષ સુધીમાં ભારતમાંથી મલેરિયાને દૂર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો 2030 સુધીમાં ભારતમાંથી મલેરિયાને દૂર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. બહુપક્ષીયવાદ અને શાંતિ માટેનો રાજદૂતો નો આંતરરાષ્ટ્રીય દિવસ પ્રથમવાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્યારે ઉજવાયો હતો? તો 24 એપ્રિલના રોજ. કઈ ટીમે આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો મેળવ્યો છે? તો 3 ટીમોએ અમેરિકા, ઓમાન અને પાપુઆ નિગિની, આ ત્રણેય ટીમો જે છે વન ડે ટીમનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. કામ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે? તો આની ઉજવણી થાય છે 28 એપ્રિલના રોજ. 25 એપ્રિલ 2019 રોજ હુડકોએ પોતાનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો? તો 25 એપ્રિલ 2019 રોજ હુડકોએ પોતાનો 49મો નંબરનો સ્થાપના દિવસની ઉજવણી કરી છે. 5મી એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન મીડિયા સમિટનું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ થયું? તો એનું આયોજન જે છે કાઠમંડુ ખાતે. કઈ જગ્યાએ ફ્રેન્ડ? કાઠમંડુ ખાતે કરવામાં આવ્યું. અલ ટોરેડો નામની હવામાન જાણકારી આપતી એક વેબસાઇટ, એના આધારે ખરગોન જે છે એ વિશ્વનું સૌથી વધારે ગરમી વાળું શહેર જે છે એ મોખરા ઉપર છે. હવે પ્રશ્ન ઉભો થાય છે ખરગોન કયા રાજ્યમાં આવેલું છે? તો આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર. બજરંગ પુનિયાજી ફરીથી યાદ રાખજો, પ્રથમ ભારતીય કુસ્તીબાજ બન્યા છે. પ્રથમ ભારતીય જે ન્યુયોર્કના આઇકોનિક મેડિસિન સ્ક્વેર ગાર્ડન ખાતે ફાઇટ કરશે અને આવ કરનારા તેઓ પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની ગયા છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 29 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. જે 2019 એનો વિષય રહ્યો નૃત્ય અને આધ્યાત્મિકતા. વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એની ઉજવણી થાય છે ફ્રેન્ડ 27 એપ્રિલના રોજ. ક્યારે કરવામાં આવે છે? 27 એપ્રિલના રોજ કરવામાં આવે છે. 2019 આનો વિષય રહ્યો રસીકરણનું મૂલ્ય, વેલ્યુ ફોર વેક્સિનેશન. ભારત સરકારે કયા રાજ્યની અંદર બીજું રોકેટ પરીક્ષણ કેન્દ્ર અને ઉપગ્રહ લોન્ચિંગ બેઝ સ્થાપવાનો નિર્ણય કર્યો છે? પણ નીચેનામાંથી કઈ જગ્યાએ બીજું રોકેટ પરીક્ષણ કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય કર્યો છે? તો આંધ્રપ્રદેશ રાજ્યની અંદર બીજું રોકેટ પરીક્ષણ કેન્દ્ર અને ઉપગ્રહ લોન્ચિંગ બેઝ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પ્રશ્નો બધાએ જો આ બીજું છે તો પહેલું કયું છે? પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશનની વાત કરીએ તો એ તિરુવનંતપુરમ કેરળ ખાતે આવેલું છે, જેને થુંબા પણ કહેવામાં આવે છે, તો થુંબી પણ કહીએ છીએ. તો આ થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સેન્ટર જે 1963માં શરૂ કરવામાં આવ્યું હતું, આગળ જેને એનું નામ બદલીને વિક્રમ સારાભાઈના નામ પર યાદમાં રાખવામાં આવ્યું, સન્માનમાં રાખવામાં આવ્યું અને પછી VSSSC આનું નામકરણ કર્યું, એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એનું નામ રાખવામાં આવ્યું. ત્યાર પછી વાત કરીશું અભ્યાસ નામના એક ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, એટલે કે હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ હીટ, એક પ્રકારનો અભ્યાસ એ ડ્રોન એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. કઈ જગ્યાએથી? ચાંદીપુર ઓડિશા ખાતેથી ફ્રેન્ડ્સ. અને આ એક માનવ રહિત એરિયલ વાહન છે જે કઈ સિસ્ટમ પર આધારિત છે? તો MEMS એટલે કે માઇક્રો ઇલેક્ટ્રોકેમિકલ સિસ્ટમ પર આધારિત છે. ત્યાર પછી વાત કરીએ ઇસરો RESET-2B ઉપગ્રહનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, એટલે ઇસરો ચર્ચામાં આવ્યું. તો PSLV-C-46 એની મદદથી શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ શ્રીહરિકોટા ખાતેથી રડાર ઇમેજિંગ એટલે કે RESET-2B સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. હવે આ RESET-2B નું પૂર્ણ નામ પૂછાય તો પરીક્ષામાં આપણે યાદ રાખવાનું રડાર ઇમેજિંગ સેટેલાઇટ. શું છે ફ્રેન્ડ? રડાર ઇમેજિંગ સેટેલાઇટ 2B. અને એની સાથે સાથે એક SAR ઇમેજર પણ મોકલવામાં આવ્યું છે. આ SAR એનું પૂર્ણ નામ પણ યાદ રાખી લઈશું, સાર
સિન્થેટિક અપર્ચર રડાર. શું છે ફ્રેન્ડ? સિન્થેટિક અપર્ચર રડાર. બીજી મહત્વની જે માહિતી આપણે આરસેટ ટુબી ના સંદર્ભમાં યાદ રાખવાનું છે, તો આરસેટ ટુબી ની વાત કરીશું ફ્રેન્ડ્સ, તો એ છે ઉપગ્રહનું આયુષ્ય કેટલું છે? 5 વર્ષ. અને કયા કયા ક્ષેત્રમાં મદદરૂપ થવાનું છે? કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના ક્ષેત્રમાં તેનો ઉપયોગ થવાનો છે. હવે આના સંદર્ભમાં પરીક્ષામાં જે પ્રશ્ન બની શકે છે એ મેં પ્રશ્ન તમને બનાવ્યો છે કે શ્રીહરિકોટાથી આરસેટ ટુબી નું ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ ખાલી જગ્યા રોકેટ દ્વારા કરવામાં આવ્યું, તો આનું પ્રક્ષેપણ પીએસએલવી C-46 દ્વારા કરવામાં આવ્યું છે. આગળ વાત કરીશું ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણી DRDO સંસ્થા, એને સ્વદેશી ગાઈડેડ બોમ્બ નું સફળ પરીક્ષણ કર્યું છે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલા 500 કિલો વજનના ગાઈડેડ બોમ્બ જે છે એને 30 કિલોમીટર દૂર રહેલા પોતાના લક્ષ્યને સટીક રીતે નિશાન સાધ્યું. અને આ બોમ્બ જે છે એ કઈ જગ્યાએ સુખોઈ 30 MK એરક્રાફ્ટ ની મદદથી અને ગાઈડેડ બોમ્બ ને જે છે લક્ષ્ય પર સાધવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ, એ પણ આપણે મહત્વની વાત છે. અને બ્રહ્મોસ મિસાઇલ જે છે એને કહ્યું છે આપણે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ. કયા પ્રકારની મિસાઇલ છે? સુપરસોનિક ક્રુઝ મિસાઇલ. આ સિવાય ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા પોતાના સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓને વ્યવસાયિક ઉપયોગ કરવા માટે એક કંપનીની સ્થાપના કરવામાં આવી છે, જેનું નામ છે ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. અને જે બેંગલુરુ ખાતે સ્થાપવામાં આવી છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આ બીજી કંપની બની છે. પ્રશ્ન ઉભો થાય પહેલી કંપની કઈ હતી? તો એન્ટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ. આ સિવાય આકાશ 1S નું ડિફેન્સ સિસ્ટમ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા. જમીનથી હવામાં માર કરવા વાળી સ્વદેશી ટેકનિકથી વિકસિત આકાશ 1S મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ફ્રેન્ડ. આ મિસાઇલનું નિર્માણ DRDO દ્વારા કરવામાં આવ્યું છે અને પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર રેન્જ થી કરવામાં આવ્યું છે. આ જે મિસાઇલ હતી આકાશ 1S એ મીડિયમ રેન્જ મિસાઇલ છે, જેની મારક ક્ષમતા 25 કિલોમીટર સુધીની છે. પણ હવે આ થઈ ગયા આપણા DRDO અને ઇસરોના કરંટ અફેર્સ. હવે આપણે જે આગળ વધી રહ્યા છે એ સ્પોર્ટ એટલે કે રમત ગમત કરંટ અફેર્સ પર વધીએ. સૌથી પહેલા આપણે નામ યાદ રાખી લઈશું અપૂર્વી ચંદેલાજી, જેઓ જયપુર થી બિલોંગ કરે છે અને અત્યારે હાલ 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની જે કેટેગરી છે એની અંદર વર્લ્ડ નંબર 1 છે. કોણ છે ફ્રેન્ડ? તેઓ વર્લ્ડ નંબર 1 છે. આ સાથે સાથ્યાન જ્ઞાનશેખરન, તેઓ કઈ રમતના ખેલાડી છે? તો તેઓ ટેબલ ટેનિસ ની રમતના ખેલાડી છે અને એમણે એક ઇતિહાસ રચ્યો છે. ટોપ 25 રેન્ક ની અંદર રેન્કિંગ મેળવનાર તેઓ એકમાત્ર એટલે કે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા જે રેન્કિંગ બહાર જાહેર કરવામાં આવે છે એની અંદર ટોપ 25 ની અંદર સ્થાન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા છે અને રેન્કિંગ એમણે 24 નંબર રેન્કિંગ હાંસલ કર્યું છે. આ સિવાય 8મી એશિયન યુથ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ નું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ થવાનું છે? 8મી એશિયન યુથ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ નું આયોજન ભારત દેશમાં થવાનું છે. બજરંગ પુનિયાજી ની વાત કરીએ તો અલ અલીયુ રેસલિંગ ટુર્નામેન્ટમાં તેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને આ ટુર્નામેન્ટની અંદર ગોલ્ડ મેડલ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે. એમની કેટેગરી ખાસ યાદ રાખીશું 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીની અંદર. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણી આવનારી પરીક્ષા માટે છે, એક ભારતીય પુરુષ વોલીબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો સર્બિયાના ડ્રેગન મિહેલોવિક. કોણ છે? મિહેલોવિક ની જે છે ડ્રેગન ખાસ યાદ રાખજો, મિહેલોવિક એમની નિમણૂક ભારતીય પુરુષ વોલીબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આમના પહેલા હતા ભીરસિંહ, હવે એ નથી, હવે કોણ થઈ ગયા છે? સર્બિયા દેશના ડ્રેગન મિહેલોવિક ની નિયુક્તિ કરવામાં આવી છે. વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની વાત કરીએ તો એના અધ્યક્ષ છે એસ વાસુદેવનજી, એની સ્થાપના 1951 કરવામાં આવેલી છે, મુખ્ય મથક આવેલું છે બેંગલોર ખાતે. આ સિવાય એક બીજી નિયુક્તિ છે ભારતીય ફૂટબોલ ટીમના એટલે પુરુષ ફૂટબોલ ટીમના નવા કોચ પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે ઇગોર સ્ટાઇમક એમની નિમણૂક કરવામાં આવી છે ભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે. અને કયા દેશના ખેલાડી રહી ચુક્યા છે? તેઓ ક્રોએશિયાના ખેલાડી રહી ચુક્યા છે. સૌરવ ઘોષાલ અને જોસના ચિનપ્પા નીચેનામાંથી કઈ રમતના ખેલાડી છે? તો સૌરવ ઘોષાલજી અને જોસના ચિનપ્પાજી એ સ્પોર્ટ્સની રમતના ખેલાડી છે.
કેમ ચર્ચામાં છે? હાલમાં જ કુઆલાલંપુર ખાતે યોજાયેલી એશિયન સ્કોસ ચેમ્પિયનશીપમાં મહિલા અને પુરુષમાં બંને ખેલાડીઓએ સ્કોસની અંદર ચેમ્પિયનશીપ જીતી લીધી અને સૌરવ ગોસાલજી આ ખિતાબ જીતનારા એટલે કે એશિયન સ્કોસ ચેમ્પિયનશીપ જીતનારા પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી છે. જ્યોત્સના ચિનપ્પાજી આ પહેલા પણ જીતી ચૂક્યા છે અને ફરીથી જીત્યા છે, એ પણ એક ઇતિહાસ છે. વન ડે વિશ્વકપની વાત કરીએ તો એના વિશે ચર્ચામાં સૌથી પહેલો મુદ્દો આવે છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને સ્પોન્સર કોણ કરી રહ્યું છે? તો આપણા દેશની અમૂલ કંપની કરી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ની 12મી સીઝનની વાત કરીએ તો વિજેતા કોણ બન્યું? મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું અને મુંબઈ ઇન્ડિયન્સ રેકોર્ડ 4થી વખત આઈપીએલ નો ખિતાબ જીત્યો છે અને એકમાત્ર ટીમ જેને 4 વખત ખિતાબ જીત્યો છે. આ સિવાય 200 ટી20 મેચ રમનારી દુનિયાની પ્રથમ ટીમ છે. 100 આઈપીએલ મેચ જીતનારી પણ પ્રથમ ટીમ છે. સામે કઈ ટીમ હતી? ચેન્નઈ સુપર કિંગ્સ હતી ફ્રેન્ડ્સ. આ સિવાય 4 ટાઇટલ ની અંદર 2013, 2015, 2017, 2019 એક એક વર્ષ છોડીને એમણે ખિતાબ જીત્યો છે, તો એ પણ મહત્વની વાત છે. સૌથી પહેલો ખિતાબ 2008માં રાજસ્થાન રોયલે જીત્યો હતો ફ્રેન્ડ્સ. ઓરેન્જ કપના વિજેતા કોણ રહ્યા હતા? ડેવિડ વોર્નરજી રહ્યા હતા. પર્પલ કેપના વિજેતા ઇમરાન તાહિરજી રહ્યા હતા. વિશ્વની અંદર પ્રથમ વખત મહિલા ક્રિકેટ મેગેઝિનનું અનાવરણ કરવામાં આવ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મહિલા ક્રિકેટ માટેના પ્રથમ મેગેઝિનનું નામ શું છે? તો ક્રિક ઝોન. શું નામ છે ફ્રેન્ડ્સ? ક્રિક ઝોન. શું નામ છે? ક્રિક ઝોન. આગળ વાત કરીશું આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ. નામ મેચ રેફરીની આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલાનું નામ શું છે? પ્રથમ ભારતીય મહિલા પણ કહો, પ્રથમ મહિલા પણ તમે કહી શકો છો. તો એમનું નામ છે જીએસ લક્ષ્મીજી. શું નામ છે? જીએસ લક્ષ્મીજી છે ફ્રેન્ડ્સ. તો પુરુષોની મેચમાં રેફરીની ભૂમિકા ભજવનાર પ્રથમ મહિલા છે. આ સિવાય થોડાક દિવસ પહેલા જ આપણે ચર્ચા કરી હતી ક્લેર પોલોસા એ પુરુષ મેચમાં અમ્પાયરિંગ કરનારા પ્રથમ મહિલા છે. કોણ છે ફ્રેન્ડ્સ? પ્રથમ મહિલા. વન ડે ઇન્ટરનેશનલ ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ ક્રિકેટ લેનાર મહિલા સ્પિનરનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો એમનું નામ છે સના મીર. શું છે ફ્રેન્ડ્સ? સના મીર. અહીંયા રાખજો, સ્પિનર ની વાત કરી રહ્યો છું. જુલન ગોસ્વામીજી એ ફાસ્ટ બોલર છે જેમણે 200 વિકેટ લીધી હતી ફ્રેન્ડ્સ, એ પણ એક ઇતિહાસ છે. આ સિવાય વાત કરીએ બ્રિસ્ટી બાગજી કઈ રમતના ખેલાડી છે? બ્રિસ્ટી બાગજી ફૂટબોલની રમતના ખેલાડી છે જેમનું ચયન હાલમાં જ પ્રથમ ભારતીય મહિલા એવા ફૂટબોલ ખેલાડી બની ગયા છે કે જેમની પસંદગી સ્પેનિશ ફૂટબોલ લીગમાં કરવામાં આવી છે. આઈસીસી ની વાત કરીએ તો વર્લ્ડ કપ માટે એમણે સત્તાવાર ગીતની જાહેરાત કરી છે. આ ગીતનું નામ રાખવામાં આવ્યું છે સ્ટેન્ડ બાય. આ ગીતને તૈયાર કર્યું છે સિંગર લોરિન અને બ્રિટનના બહુ ચર્ચિત બેન્ડ જેનું નામ છે રૂડીમેન્ટલ બેન્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. આ સિવાય વિજેતાને આ વખતે સૌથી મોટી ઇનામી રકમ પ્રાપ્ત થવાની છે. વિજેતા દેશને લગભગ 28 કરોડ એટલે કે $4 મિલિયન US ડોલર પ્રાપ્ત થવાના છે. એએફસી એશિયન કપ ફૂટબોલ ફૂટબોલ કપ 2023 ની યજમાની નીચેનામાંથી કયો દેશ કરવાનો છે? તો એ દેશનું નામ છે ચીન. કોણ છે ફ્રેન્ડ્સ? ચીન. ઇટાલિયન ઓપન 2019 ના વિજેતા ખેલાડીનું નામ શું છે? તો ઇટાલિયન ઓપન 2019 ના વિજેતા ખેલાડીનું નામ છે રાફેલ નાડાલ. કોણ છે? અને રેકોર્ડ 9મી વાર તેમણે ઇટાલિયન ઓપન ટાઇટલ જીત્યું છે. 2022 નો ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ નીચેનામાંથી કઈ જગ્યાએ યોજાવાનો છે? તો આનું આયોજન થવાનું છે કતાર ખાતે. 2018માં એનું આયોજન થયું હતું રશિયા ખાતે અને 2026 ની અંદર અમેરિકા, કેનેડા અને મેક્સિકો ત્રણેય જગ્યાએ થવાનું છે. આ સાથે 2026માં જ્યારે વર્લ્ડ કપ યોજાશે ત્યારે ટોટલ 48 ટીમો વચ્ચે યોજાશે અને 2022માં આ 32 ટીમો વચ્ચે યોજાવાનું છે. તો આ ડિફરન્સ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે અપૂર્વી ચંદ્રાજી જેમણે પોતે ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન તો નિશ્ચિત કરી લીધું છે. મ્યુનિચ જર્મની ખાતે એમણે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તો જીતી લીધો છે અને સાથે સાથે વર્લ્ડ નંબર 1 પણ છે. બીજી વાત કરીએ ફ્રેન્ડ સૌરવ ચૌધરીજી, તો એ 10 મીટર એર પિસ્તોલ રમતના ખેલાડી છે જેમણે પણ ગોલ્ડ મેડલ હાંસલ કરી લીધું છે મ્યુનિચ જર્મની ખાતે. આ સિવાય ફ્રેન્ડ્સ બંનેની જે કમ્બાઈન રમત છે એ ખાસ ધ્યાન રાખજો, મનુ ભાકર અને સૌરભ ચૌધરીજીએ એની જોડીએ મિક્સ્ડ ઇવેન્ટની અંદર કયો ગોલ્ડ મેડલ જીત્યો? 10 મીટર એર પિસ્તોલનો. અંજુમ મુદગિલ અને દિવ્યાંશ પવાર ની જોડી કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આ જીત્યો છે 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની અંદર. હવે આ રમત ગમત પણ સંપૂર્ણ થયા, હવે આપણે ચર્ચા કરીએ સૈન્ય કવાયત પર. તો ઇન્ડો ફ્રેન્ચ સંયુક્ત નૌસેના અભ્યાસ એટલે ભારત અને ફ્રાન્સ વચ્ચેનું સંયુક્ત સૈન્ય અભ્યાસ જેનું નામ છે ફ્રેન્ડ્સ વરુણ, આ 19.1 કઈ જગ્યાએ શરૂ થઈ હતી? તો આનું આયોજન કરવામાં આવ્યું ગોવા ખાતે. કઈ જગ્યાએ? ગોવા ખાતે.
સિમ્બેક સૈન્ય કવાયત ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો સિમ્બેક સૈન્ય કવાયત ભારત અને સિંગાપુર વચ્ચે થાય છે, જેનું પૂર્ણ નામ છે સિંગાપુર ઇન્ડિયા મેરીટાઇમ બાયલેટરલ એક્સરસાઇઝ. આયમ કોર ભારત અને કયા દેશ વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે? તો આયમ કોર જે છે એ ભારત અને મ્યાનમાર વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે. પેસિફિક વેનગાર્ડ એક્સરસાઇઝ એ ખાસ યાદ રાખજો, પશ્ચિમી પ્રશાંત મહાસાગરની અંદર ગુઆમ દ્વીપ ખાતે અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા આ ચાર દેશોએ ભેગા થઈને સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન કર્યું. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ, બહુ સરસ મજાના જે છે અપોઇન્ટમેન્ટ નિયુક્તિની આપણે વાત કરીશું, જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો લોકપાલની ઓફિસમાં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે નીચેનામાંથી કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે દિલીપ કુમારજીની નિયુક્તિ કરવામાં આવી છે અને તેઓ પ્રથમ બ્યુરોક્રેટ એટલે કે અમલદાર છે જેમની નિમણૂક લોકપાલ ઓફિસમાં કરવામાં આવી છે. આપણા દેશના પ્રથમ લોકપાલનું નામ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષજી છે. આ સિવાય જસ્ટિસ અભિલાષા કુમારીજી, જેઓ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના ચેરમેન, એની નિમણૂક પણ લોકપાલના સભ્ય તરીકે કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ કે રાકેશ કુમારસિંહ બદોરિયાજીની નિયુક્તિ વાયુસેનાના ઉપપ્રમુખના રૂપમાં કરવામાં આવી છે. અત્યારે હાલ વાયુસેનાના પ્રમુખ કોણ છે? એર ચીફ માર્શલ બીએસ ધનોવાજી છે. જયશ્રી વ્યાસ, વેરી ઇમ્પોર્ટન્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ના પ્રથમ સ્વતંત્ર મહિલા નિયામક તરીકે જયશ્રી વ્યાસજીની નિમણૂક કરવામાં આવી છે અને પ્રથમ મહિલા છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. મેલબોર્ન ક્રિકેટ કપ MCC ના પ્રથમ નોન બ્રિટિશ પ્રમુખ નીચેનામાંથી કોણ બન્યા છે? તો એ બન્યા છે કુમાર સંગાકારાજી. કોણ બન્યા છે? કુમાર સંગાકારા. જગજીત પવાડિયા, વેરી ઇમ્પોર્ટન્ટ, સંયુક્ત રાષ્ટ્રના ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ દ્વારા 5 વર્ષની મુદત માટે તેમની નિમણૂક ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડ INCB ના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈ આવે છે, ફરીથી તેમની નિમણૂક કરવામાં આવી છે. તો ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડ ના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈ આવ્યા છે. એનું નામ શું છે? જગજીત પવાડિયાજી. ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોની નિયુક્તિ કરવામાં આવી છે? જસ્ટિસ AK સિકરી સાહેબ. કોની કરવામાં આવી છે? જસ્ટિસ AK સિકરી સાહેબ. હવે હાલમાં લોકસભાનું ઇલેક્શન સંપન્ન થયું, બીજેપી ને 303 સીટો હાંસલ થઈ, NDA ને 353 આપણે ગણી શકીએ 52. ટોટલ NDA ના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીજી નું ચયન કરવામાં આવ્યું. ત્યાર પછી નરેન્દ્ર મોદીજી છે અને સાથે કેટલાક પ્રસ્તાવ રાષ્ટ્રપતિને આપવામાં આવ્યો પાર્ટી એટલે કે સરકાર રચવા માટે. ત્યાર પછી રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 75 નો ઉપયોગ કરીને વડાપ્રધાનની નિમણૂક કરી છે ફ્રેન્ડ્સ, અને જેના અંતર્ગત 23 મેના રોજ સાંજે 7 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ શપથ લીધા અને આપણી સામે નરેન્દ્ર મોદી સરકાર 2 અસ્તિત્વમાં આવી છે. હવે વાત કરીએ કેટલાક પુરસ્કાર અને સન્માન. ગોલ્ડ મેન પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? તો આ પર્યાવરણ ક્ષેત્રે આપવામાં આવે છે અને આ પુરસ્કારને ગ્રીન નોબલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મેગેઝિન ટાઈમ મેગેઝિન જે છે એને વડાપ્રધાન મોદીજીને પોતાના કવર પેજ પર કેટલામી વાર જગ્યા આપી છે? તેમણે 3જી વખત જગ્યા આપી છે, સૌ પહેલા 2012ની અંદર, પછી 2015માં અને પછી 2019ની અંદર. અને અત્યારે હાલ જે ટાઇટલ આવ્યું એની અંદર ડિવાઈડર્સ ઇન ચીફ તરીકે એમને ઓળખાવ્યા, એટલા માટે આ ચર્ચામાં આવ્યો. એટલે કે ભારતના મુખ્ય ભાગલા પાડનાર ગણાવ્યા અને ટાઈમ મેગેઝિન જે છે વિરોધાભાસી રહે છે, ક્યારેક સારું બોલે છે ક્યારેક ખોટું બોલતું રહે છે. હવે આના સંદર્ભમાં એક પ્રશ્ન બની શકે છે કે આંતરરાષ્ટ્રીય ટાઈમ મેગેઝિનના કવર પેજ પર દર્શાવવામાં આવેલ પ્રથમ ભારતીય કોણ હતા? તો પ્રથમ ભારતીય હતા મહાત્મા ગાંધીજી. કોણ હતા ફ્રેન્ડ્સ? મહાત્મા ગાંધીજી હતા. આ સિવાય ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની યુનિટ MiG-21 બાયઝન સ્કવોડ્રનને હવે ફ્લાયકન સ્લેયર્સ અને એમરામ ડોજર્સ શીર્ષકો સાથે નવી પટ્ટીથી નવાજવામાં આવ્યા છે. આ બંને પટ્ટી ખાસ આપણે યાદ રાખવાની છે. 72મા કાન ફિલ્મ ફેસ્ટિવલ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરીએ તો ભારતીય શોર્ટ ફિલ્મને નેસ્પ્રેસો ટેલેન્ટ્સ એવોર્ડ પુરસ્કાર જીત્યો છે અને આ શોર્ટ ફિલ્મનું નામ છે સીડ મધર. શું નામ છે ફ્રેન્ડ? સીડ મધર. આ માત્ર 3 મિનિટની અચ્યુતાનંદ દ્વિવેદીની શોર્ટ ફિલ્મ છે જેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સંયુક્ત રાષ્ટ્રનું પ્રતિષ્ઠિત સસ્કાવા પુરસ્કાર 2019 કોને આપવામાં આવ્યો છે? તો આ પુરસ્કાર વડાપ્રધાન મોદીના અધિક મુખ્ય સચિવ સાહેબ શ્રી ડોક્ટર પ્રમોદ કુમાર મિશ્રાજીને સસ્કાવા પુરસ્કાર 2019 થી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સિવાય મેન બુકર
ઇન્ટરનેશનલ પુરસ્કાર 2019 કોણે જીત્યો છે? તો મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર જોખા અલહારથીજીએ જીત્યો છે ફ્રેન્ડ્સ. જોખા અલહારથીની વાત કરીએ તો મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કારના વિજેતા, એમનું પુસ્તક કયું છે? સેલેસ્ટિયલ બોડી માટે એમને આપવામાં આવે છે. અને કયા દેશના લેખક છે? ઓમાન દેશના લેખક છે. ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન, આ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? તો આ પુરસ્કાર આપવામાં આવે છે જાપાન દેશ દ્વારા. કયા દેશ દ્વારા આપવામાં આવે છે? જાપાન દેશ દ્વારા. કેમ ચર્ચામાં આવ્યો? કારણ કે હાલમાં ભૂતપૂર્વ વિદેશ સચિવ શ્યામ સરણજીને જાપાનનું બીજું ઉચ્ચતમ રાષ્ટ્રીય પુરસ્કાર ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન ગોલ્ડન એન્ડ સિલ્વર સ્ટાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. યુએસ પીસ કીપિંગમાં યોગદાન બદલ, એટલે કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ કાર્યક્રમોની અંદર પોતાના યોગદાન આપવા બદલ ભારતીય પોલીસ અધિકારી જેમને મૃત્યુ પર્યંત દાગ હમાર્સ કોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવે છે, એનું નામ શું છે? તો જીતેન્દ્ર કુમાર. શું નામ છે ફ્રેન્ડ્સ? જીતેન્દ્ર કુમાર. આ સિવાય નાલિની મલાનીજી જો પ્રથમ ભારતીય બન્યા છે. કયો પુરસ્કાર જીતનારા? તો જોન મીરો પુરસ્કાર જીતનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા છે. કોને જિનેવા ખાતે યુએનએસડીજી હેલ્થ કેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? તેમનું નામ છે ફ્રેન્ડ્સ આચાર્ય બાલકૃષ્ણજી. નાઇન ડોટ ડોટ્સ પ્રાઇઝ એવોર્ડ 2019ના વિજેતા લેખકનું નામ શું છે? તેમનું નામ છે એની જૈની. શું નામ છે ફ્રેન્ડ્સ? એની જૈની. હવે આગળ ચર્ચા કરીશું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ વિશે. તો સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સથી શરૂઆત કરીએ. જાપાનની અંદર એક યુગનું સમાપન થયું અને નવા યુગની શરૂઆત થઈ છે. કયા યુગનું સમાપન થયું? હેઇસી યુગનું સમાપન થયું છે અને રેવા યુગની શરૂઆત થઈ છે. જાપાનનું પાટનગર કયું છે? તો ટોક્યો છે. જાપાનની સંસદને નેશનલ ડાયટ તરીકે ઓળખવામાં આવે છે. જાપાનનું ચલણ છે યેન અને જાપાનના પ્રધાનમંત્રી કોણ છે? સિન્ઝો આબે. 2020માં ઓલિમ્પિક સમર ઓલિમ્પિકનું આયોજન ટોક્યો ખાતે થવાનું છે. બીજો સરસ મજાનો પ્રશ્ન, હાલમાં ચર્ચામાં રહેલ મોસ્ક્રિરિક્સ એટલે કે આરટીએસએસ એ શું છે? તો વિશ્વની અંદર મલેરિયા માટે બનાવવામાં આવેલી પ્રથમ રસી જે આરટીએસએસ એટલે કે મોસ્કિરિક્સ નામ આપવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ, જે મલાવી ખાતે એ પ્રથમ વખત એનું જે છે પરીક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા, એટલે કે ટૂંકમાં કહું તો આપણા દેશની અંદર હવે ઇલેક્ટ્રિક વાહનોની અલગ ઓળખ કરવા માટે એને બેકગ્રાઉન્ડ જે છે નંબર પ્લેટ એ કેવા બેકગ્રાઉન્ડની હોવી જોઈએ? તો ગ્રીન કલરના એટલે કે લીલા કલરના બેકગ્રાઉન્ડની હોવી જોઈએ. હવામાન પરિવર્તન પર કટોકટી લાદનાર પ્રથમ દેશ કયો છે? તો પ્રથમ દેશ છે બ્રિટન અને બીજો દેશ છે આયર્લેન્ડ. પ્રથમ બ્રિટન, બીજો આયર્લેન્ડ છે. ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ કોણે ઉજવવાનું નક્કી કર્યું છે? તો 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ ઉજવવાનું નક્કી કર્યું છે, એ ખાસ યાદ રાખો. આ સિવાય ભારત કામો 31 હેલિકોપ્ટર આપણી નૌકાદળ માટે કયા દેશ જોડેથી ખરીદી રહ્યું છે? તો રશિયા જોડેથી ખરીદી રહ્યું છે. આ સિવાય અપાચે અને ચિનુક હેલિકોપ્ટર આપણે કયા દેશ જોડેથી ખરીદી રહ્યા છે? તો અમેરિકા જોડેથી ખરીદી રહ્યા છે. એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે, લોંગેસ્ટ ડાન્સિંગ મેરેથોન બાય એન ઇન્ડિવિજ્યુઅલ, કોઈ એક વ્યક્તિ દ્વારા કન્ટિન્યુઅસલી ડાન્સિંગ મેરેથોન માટે કોઈ પુરસ્કાર જીત્યો હોય તો એ 18 વર્ષની નેપાળી છોકરીએ જીત્યો છે, જેનું નામ છે બંદના નેપાળ. શું નામ છે? બંદના નેપાળ, જેમણે 126 કલાક સતત નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ પહેલા રેકોર્ડ ભારતના કલા મંડલમ હેમલતાજીના નામે હતો, જેમણે 123 કલાક સતત નૃત્ય કર્યું હતું. આગળ વાત કરીએ, યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો આપણા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈજી ઉપર. અને ફાઈનલી જે કમિટી બનાવવામાં આવી, કમિટીએ ક્લીન ચીટ આપી હતી. હવે રંજન ગોગોઈજી આપણા દેશના કયા નંબરના ચીફ જસ્ટિસ છે? 46 નંબરના. ઉત્તર પૂર્વ ભારતમાંથી આવતા તેઓ પ્રથમ વ્યક્તિ છે. આ પહેલા દીપક મિશ્રાજી 45 નંબરના સીજીઆઈ હતા. નિયુક્તિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સુપ્રીમ કોર્ટની અંદર જજોની સંખ્યા કેટલી છે? 30+1. કેટલી છે? 30+1. પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા? જસ્ટિસ હરિલાલ જે કાનિયા. અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સમયગાળો કેટલો હોય છે? કાર્યકાળ 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીનો હોય છે. અને આની સાથે 11 વર્ષ પછી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં જે નિર્ધારિત સંખ્યા 31 એ પૂર્ણ થઈ છે, એટલા માટે આ સુપ્રીમ કોર્ટ આપણે ચર્ચા કરવી બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે.
આધુનિક ભારતીય કાનૂની શિક્ષણના પિતા તરીકે કોણ ઓળખાતા હતા? તો એનઆર માધવા મેનનજી, જેમનું અવસાન થયું છે ફ્રેન્ડ્સ, જેમનો જન્મ 4 મે 1935 ના રોજ તિરુવનંતપુરમ ખાતે થયો હતો. આપણા દેશની અંદર રાષ્ટ્રીય લો સ્કૂલ ઓફ ઇન્ડિયા બેંગલુરુની સ્થાપનામાં એમનો સૌથી મોટો ફાળો છે. એમના પ્રયાસોથી જ આપણે શરૂ થયેલી સંસ્થાઓ છે. ભારત જે છે અમેરિકાની બોઈંગ કંપની સાથે કેટલા અપાચે ગાર્ડિયન કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરેલી છે ફ્રેન્ડ્સ? ટોટલ આપણે 22 અપાચે હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરેલી છે. અપાચે હેલિકોપ્ટરને લાદેન કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું ખાસ AH-64E અપાચે હેલિકોપ્ટર આ પણ લખેલું હોય તો પણ યાદ રાખજો, AH-64E, અને કેટલા 22 ખરીદી રહ્યા છે. પણ મંકીપોક્સ વાયરસનો અત્યાર સુધીનો પહેલો કિસ્સો કયા દેશમાં જોવા મળ્યો છે? તો આ કિસ્સો જોવા મળ્યો છે સિંગાપુર ખાતે ફ્રેન્ડ્સ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ નિમણૂક કરવામાં આવી છે એન્ટોનિયો ગુટારેસ જીની. કોની નિમણૂક કરવામાં આવી છે? સોરી, એન્ટોનિયો ગુટારેસ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અત્યારે મહામંત્રી છે, પરંતુ નિમણૂક કોની કરવામાં આવી છે? પ્રોફેસર તિજાની મોહમ્મદ બંદે. કોની કરવામાં આવી છે? પ્રોફેસર તિજાની મોહમ્મદ બંદેજીની નિયુક્તિ કરવામાં આવી છે, જેઓ સંયુક્ત રાષ્ટ્રની અંદર નાઇજીરિયાના કાયમી પ્રતિનિધિત્વ હતા અને હાલ હવે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના નવા અધ્યક્ષ બની ગયા છે. નાઇજીરિયાનું પાટનગર કયું છે? અબુજા. આર્ટિમિસ કયા દેશનો ચંદ્ર મિશન છે? તો આર્ટિમિસ એ અમેરિકા દેશનો ચંદ્ર મિશન છે. આ વાત કરીએ 49 વર્ષના કામી રીતાજી, આ મે મહિનાની અંદર છવાયેલા રહ્યા. એક જ અઠવાડિયાની અંદર 2 વખત એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને એક રેકોર્ડ બનાવ્યો. ટોટલ 24 વખત તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરી ચુક્યા છે અને આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ દુનિયાના પહેલા વ્યક્તિ છે. અને એક જ અઠવાડિયામાં 23મી વખત અહીં પાછું 24મી વખત સર કરીને ઇતિહાસ રચી દીધો. આ સિવાય આપણા કેપ્ટન આરોહી પંડિત મે મહિનામાં ચર્ચામાં રહ્યા. કોણ છે? તો યાદ રાખજો, પ્રથમ ભારતીય મહિલા જેમણે એકલા એટલાન્ટિક મહાસાગરને લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ થી પાર કરીને આ ઇતિહાસ રચી દીધો છે અને પ્રથમ મહિલા બની ચૂક્યા છે આવું કરનારા. ટોટલ એમની જર્ની કેટલી હતી? 3000 કિલોમીટર ની મુસાફરી હતી. એમણે જે એરક્રાફ્ટ ની મદદથી આ મુસાફરી પાર કરી એનું એરક્રાફ્ટ નું નામ શું રાખવામાં આવ્યું છે? માહી. શું નામ છે? માહી. પહેલી વખત આપણા દેશના ઇતિહાસમાં કે જે લોકસભાનું ઇલેક્શન હતું એની અંદર પશ્ચિમ બંગાળની અંદર 9 લોકસભા બેઠકોની અંદર જે ચૂંટણી પ્રચારનો સમય 48 કલાક પૂર્ણ પહેલા પૂર્ણ થાય છે, એ પહેલા એના એક દિવસ પહેલા ચૂંટણી પ્રચારને થંભા સમેટી દેવામાં આવ્યો ચૂંટણી પંચના આદેશથી. હવે પ્રશ્ન ઉભો થાય છે કે ચૂંટણી પંચે આવું કયા આર્ટિકલના આધારે કર્યો? ચૂંટણી પ્રચારનો સમય ઘટાડ્યો તો આવું કર્યું ફ્રેન્ડ્સ 324 ના આધારે. એના આધારે કર્યો 324. સાઉદી અરેબિયા દ્વારા પ્રથમ વખત કાયમી નિવાસ મંજૂરી આપવા માટે, એટલે કે જે વિદેશીઓ છે એને સ્થાયી નિવાસ મંજૂરી આપવા માટે, એટલે કે એક પ્રકારની સાઉદી ગ્રીન કાર્ડ વિઝા શરૂ કરી છે સાઉદી અરેબિયાએ પહેલી વખત, જેનું નામ છે પ્રિવિલેજ ઇકમા નામની પદ્ધતિ દ્વારા. અહીંયા ઇમ્પોર્ટન્ટ આપણા માટે અહીંયા એ છે કે સાઉદી અરેબિયાનું પાટનગર છે રિયાદ અને ચરણ છે સાઉદી રિયાદ. સમલૈંગિક લગ્નને માન્યતા આપનાર પ્રથમ એશિયન દેશનું નામ શું છે? તેનું નામ છે તાઇવાન. કયો છે? તાઇવાન છે ફ્રેન્ડ. જેના વિશેની એક્સ્ટ્રા ડિટેલ આપણે PDF સાથે શેર કરીશું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા કયા પ્રાણીના શિકાસને અંકુશમાં રાખવા માટે DNA ડેટાબેઝ તૈયાર કરવાનું નક્કી કર્યું છે? તો આ પ્રાણીનું નામ છે ભારતીય ગેંડા. અને આવું જો થશે અને આ પ્રોજેક્ટ જે છે DNA ડેટાબેઝનો પ્રોજેક્ટ 2021માં સંપન્ન થશે અને આ સાથે ભારતીય ગેંડો એ પ્રથમ એવો પ્રાણી થઈ જશે જેનો DNA ડેટાબેઝ અવેલેબલ. હવે ભારતીય એક શિંગડા વાળા ગેંડાનું નિવાસ સ્થાન ક્યાં આવેલું છે? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આવેલું છે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે, જેને 1985માં પ્રાકૃતિક ધરોહર ઘોષિત કરવામાં આવેલું છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ની અંદર અંકિત થયેલું છે. આ સિવાય અન્ય રાષ્ટ્રીય ઉદ્યાન પણ આસામની અંદર આવેલા છે, જેના નામ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. એક વખત વિડીયો પોઝ કરજો અને આના નામ વાંચી લેજો. અને આસામનું શાસ્ત્રીય નૃત્ય 8 મુખ્ય શાસ્ત્રીય નૃત્ય માંથી આસામનું શાસ્ત્રીય નૃત્ય છે સત્રિયા નૃત્ય. કયું છે? સત્રિયા નૃત્ય. ઇઝરાયલ દરખાસ્ત મુજબ જેરુસલેમ ફિલ્મ ફેસ્ટિવલ 2020માં કયા દેશને ફોકસ દેશ તરીકે પસંદ કરવામાં આવ્યું છે? તો એ દેશનું નામ છે મારો ભારત દેશ. કયા દેશે હાલમાં જ વિકિપીડિયાની બધી ભાષાની આવૃત્તિઓને બ્લોક કરી દીધી છે?
તો એ છે ચીન દેશ. કયો છે? ચીન. સમલૈંગિક સંબંધોમાં છો આવો સ્વીકાર કરનારી ભારતની પ્રથમ મહિલા એથ્લેટ નું નામ શું છે? તેનું નામ છે દુતી ચંદજી. શું નામ છે? દુતી ચંદજી. વિદેશી માર્કેટમાં મસાલા બોન્ડને લિસ્ટ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ છે કેરળ રાજ્ય. કયું રાજ્ય છે? તિરુવનંતપુરમ. તેનું પાટનગર છે. પી સદાશિવમ રાજ્યપાલ છે અને મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે. જોકો વિડોડો એ ઇન્ડોનેશિયાના બીજી વખત રાષ્ટ્રપતિ પદ સંભાળશે એટલે ચૂંટણી જીતી ગયા છે ફ્રેન્ડ્સ. આ સિવાય આપણે કેટલીક મહત્વની બાબત વાતો જે અને એસ જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની છે. ઇન્ડોનેશિયા જે છે એ ભારત અને અમેરિકા પછી વિશ્વનો બીજો સૌથી ત્રીજો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી મોટી ઇસ્તિકબાલ મસ્જિદ ક્યાં આવેલી છે? ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તા ખાતે આવેલું છે. ઇન્ડોનેશિયાનું ચલણની નાણું છે ઇન્ડોનેશિયન રૂપિયા. ફાઈટર જેટ પર વિમાન પર યુદ્ધના મિશન પર જવાની લાયકાત મેળવનાર પ્રથમ મહિલાનું નામ, તેનું નામ આવશે ભાવના કંઠજી. શું નામ આવશે? ભાવના કંઠજી. કયા દેશે જમીનથી જમીન પર હુમલો કરવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ સાહિબનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? એ દેશનું નામ છે પાકિસ્તાન. 17મી લોકસભાની અંદર ભારતના સૌથી યુવા સાંસદ બનવાનો રેકોર્ડ કોણે નોંધાવ્યો છે? ચંદ્રાણી મુર્મુજીએ નોંધાવ્યો છે. આ પહેલાનો રેકોર્ડ કોના નામે હતો? દુષ્યંત ચોટાલાજીના નામે. દુષ્યંત ચોટાલાજી જયારે સાંસદ બન્યા હતા ત્યારે એમની ઉંમર 26 વર્ષ હતી અને ચંદ્રાણી મુર્મુજી જયારે સાંસદ બન્યા છે ત્યારે એમની ઉંમર 25 વર્ષના 11 મહિના. કઈ પાર્ટી તરફથી એમને ટિકિટ મળી હતી? બીજુ જનતા દળ તરફથી એમને ટિકિટ મળી હતી અને તેઓ ક્લોઝર ઓડિશાથી લોકસભાના સાંસદ બનીને મેમ્બર ઓફ પાર્લિમેન્ટ બનીને એ પહોંચ્યા છે લોકસભાની અંદર. પીએમ મોદી સાહેબની વાત કરીએ તો એમણે બિમસ્ટેક સહિત 8 દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું પોતાની શપથવિધિની અંદર અને આ બિમસ્ટેક દેશો વિશેની સંપૂર્ણ માહિતી માટેનો આપણે એક વિડીયો અલગથી બનાવેલો છે. હું સજેશન આપીશ કે વિડીયો અવશ્યથી તમે જોઈ લેજો. તો બિમસ્ટેકની અંદર વાત કરીએ તો કયા દેશોનો સમાવેશ થાય છે? ભારત સિવાય બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનનો આની અંદર સમાવેશ થાય છે. દેશની અંદર પ્રથમવાર વૃક્ષ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો ચેન્નઈ ખાતે શરૂ કરવામાં આવી છે અને લોન્ચ કોના હસ્તે કરવામાં આવી? ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આપણા દેશની અંદર ગ્રીન મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે અબ્દુલ ગનીજી. યાદ રાખજો, વૃક્ષ એમ્બ્યુલન્સ શરૂ કરનાર વ્યક્તિ છે કે અબ્દુલ ગની અને એમને આપણા દેશના ગ્રીન મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય વાત કરીએ તો 4 રાજ્યની અંદર જે ચૂંટણીઓ થઈ એની અંદર સૌથી પહેલા વાત કરીશું સિક્કિમ, જ્યાં પવનકુમાર ચેમલિંગ સૌથી લાંબા સમયના મુખ્યમંત્રી ઇલેક્શન હાર્યા અને એની જગ્યાએ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના અધ્યક્ષ પ્રેમસિંહ તમાંગ એટલે કે પીએસ ગોલે સાહેબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને 6ઠા મુખ્યમંત્રી બન્યા. અને એમને શપથ કોને અપડાવ્યા? રાજ્યપાલ ગંગા પ્રસાદ. એટલે ખાસ યાદ રાખજો, મુખ્યમંત્રી છે સિક્કિમના હવે પીએસ ગોલે સાહેબ અને રાજ્યપાલ કોણ છે? ગંગા પ્રસાદ અને ગંગટોક એનું પાટનગર. આ સિવાય બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે કેટલામી વખત ઓડિશાના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા છે? તો 5મી વખત આ શપથ લીધા છે. કેટલામી વખત? અને રાજ્યપાલ કોણ છે ઓડિશાના? ગણેશી લાલ. પાટનગર કયું છે? ભુવનેશ્વર. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદ તરીકે કોણે શપથ લીધા છે? તો પેમા ખંડુજીએ શપથ લીધા છે. નાયબ મુખ્યમંત્રી કોણ બન્યા છે? તોના મીરજી બન્યા છે. બીડી મિશ્રા સાહેબની વાત કરીએ તો તેઓ રાજ્યપાલ છે જેમણે શપથ લેવડાવ્યા છે પેમા ખંડુજીને મુખ્યમંત્રી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદ તરીકે કોણે શપથ લીધા છે? તો વાય એસ જગમોહન રેડ્ડી, વાયએસઆર કોંગ્રેસના લીડર. અને એમણે શપથ કોને લેવડાવ્યા છે? તો ઈએસએલ નરસિમ્હન જેઓ આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે, એન ચંદ્રબાબુ નાયડુ, જગમોહન રેડ્ડી પહેલા મુખ્યમંત્રી હતા ફ્રેન્ડ્સ, અને કે ચંદ્રશેખર રાવ એ તેલંગાણાના મુખ્યમંત્રી છે અને તેલંગાણાના રાજ્યપાલ છે ઈએસએલ નરસિમ્હન. આંધ્રપ્રદેશનું પાટનગર અત્યારે હાલ છે હૈદરાબાદ અને આવનારા 2024 પછી થઈ જશે અમરાવતી. કેવું થઈ જશે? અમરાવતી. 1 જૂન થી આરટીઆઈએ જે છે આરટીજીએસ ના નિયમોમાં બદલાવ કર્યો છે, જેમાં કેટલા વાગ્યા સુધી આરટીજીએસ થઈ શકશે? 6 વાગ્યા સુધી થઈ શકશે. પહેલા માત્ર 4:30 વાગ્યા સુધી થઈ શકતો હતો. આરટીજીએસ, એનઈએફટી અને આઈએમપીએસ આ ત્રણેયના ફૂલફોર્મ યાદ રાખી લેજો, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આઈએમપીએસ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. હવે ખાસ માહિતી આપણે જે આના સંદર્ભમાં યાદ રાખવાની છે કે આરટીજીએસ અંતર્ગત ઓછામાં ઓછી કેટલી રકમ હોય તો જ આરટીજીએસ થઈ શકે? તો ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાની રકમથી જ આરટીજીએસ થઈ શકે છે. પ્રથમ ઓલ વુમન ક્રૂ મેમ્બરના નામ, જેમણે મિડલ લિફ્ટ હેલિકોપ્ટર MI-17 V5 ની અંદર ઉડાન ભરી.
કયા રાજ્યની અંદર આપણા દેશનો પ્રથમ બ્લોક જિલ્લો બ્લોક ચેન જિલ્લો બની રહ્યો છે? તેલંગાણા રાજ્યની અંદર બની રહ્યો છે. આપત્તિ શેષ લગાવનારું પ્રથમ રાજ્ય કયું છે? તો આપત્તિ શેષ લગાવનારું પ્રથમ રાજ્ય છે કેરળ. કયું છે? કેરળ. મીરુ દેવગનજી જેનું હાલમાં જ નિધન થયું છે, તેઓ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા હતા. અજય દેવગનજીના ફાધર હતા, એક્શન ડાયરેક્ટર હતા મીરુ દેવગનજી.